અમારે એક આચાર્ય સાહેબને અમે ખબર કાઢવા ગયા. અમારી યારે આવી રીતે વિમલભાઈ શિક્ષક, હું શિક્ષક ચૌદ હતો, હવે મારી સ્કૂલ છે, તો અમે ખબર કાઢવા ગયા. તો આચાર્ય સાહેબને પૂછ્યું, અમારા બીજા શિક્ષકે, શું થયું? ગોલ બ્લેડર કઢાયું. હે, એ પિત્તાશય કઢાયું. તો ઓલા સાહેબે શું કીધું ખબર છે? કેતનભાઈ, એ કે બહુ ટેન્શન ન લેતા, બહુ મહત્વનું અંગ ન કહેવાય, બે માર્કની જ ટૂંક નોંધ આવે છે. એટલે આનું અંગ નીકળી ગયું આખે આખું, અને ઓને બે માર્કની ટૂંક નોંધ જ મળી કે બે બહુ કઈ મહત્વનું ન કહેવાય, બે માર્કની જ ટૂંક નોંધ આવે. અને આને તમે કેમ સમજાવો? આ ત્યારે એની વચ્ચે સાહેબ ફરી ફરીને કહું છું કે રાવત રણસિંહે જે ભજન લખ્યું, આપણા સંત કવિઓ લખ્યું કે સામે ઓડિયન્સ હુઈ ન જાય, એને ખબર હતી કે આ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થઈ જાય, એટલે એને એક કડીમાં લખ્યું છે, અહીંયા તમારે બધાએ પડકારો દેવાનો છે, હા હા હા, આટલું તમે ગાશો બધા આરે, પછી આપણો કાર્યક્રમ આગળ આવશે અને અમારું માઇક ટેસ્ટિંગ પૂરું થશે. હાલો વિમલભાઈ. રાવત રણસિંહની વિનંતીને સ્વામી તમને સુંઢાળા, રાવત રણસિંહની આગલા જે બેઠા છે ને બધા સુરીલા છે, પણ આ વિડીયો વાળા જે વચમાં પિતૃની જેમ ઊભા છે, અચ્છા, અને એ અહીંયાથી જે પાછળના બેઠા ને એ બધા તને આપ્યા મેં બે મિનિટ માટે. ઓહો, આગલા બધા, કારણ કે મારે શું છે આગળ બજેટ લેવાનું હોય એટલે આગળ તને ન દેવાય, બરાબર. આ બધા વિડીયો વાળા પછીના જો તારી યારે સ્વર પુરાવે તો તું હાસો. પુરાવી દઈ, કરો હજી ઉપાડ કરો. હું હાથ ઊંચો કરું ને, આગળ વાળાએ શાંતિ રાખવાની. હવે આ જે બેરીગેટ મારેલી છે ત્યાંથી પાછળ બેઠા એ ભાઈઓ બહેનો વડીલો બાળકો તમામ, તમે પાસ છો પ્રાથમિક પરીક્ષામાંથી. હું હાથ ઊંચો કરું ત્યારે તમારે બધાએ મારી સાથે ગાવાનું છે, હા હા ને હા. હાલો રાવત રણસિંહની વિનંતી ને સ્વામી તમને સુંઢાળા, રાવત રણસિંહની હા સિંહની હા. વાહ વાહ, સુરીલા છે, સુરીલા છો, આટલું સરસ ગાવશો તો કામોને ધક્કો ખવડાવ્યો. તમારે નો રોળવી લેવાય, બારેક જેટલા વાંઢા છે જે ક્યાંય કોઈ દી ગાય નથી હકતા, એ હજડબમ થઈ ગયા, કુતરું કોષ ગળી ગયું હોય ને એમ બેહી ગયા હોય છે. એટલે એ જુવાનિયાઓને હું મોટા ભાઈ તરીકે હંમેશા કહું છું કે દૂસરો કે અમાને દેખ કે હેરાન મત હો, ખુદા તુજે ભી દેખા પરેશાન મત હો. સમયસર સગાઈનો સમય થાય ને એ જુવાનિયાઓ ગોઠવાઈ જાયજો. પસંદગીના ધોરણો બહુ ઊંચા ન રાખવા, કારણ કે લક્ઝરી બસની અપેક્ષામાં પછી સાદી બસે ઉપડી જાય છે, પછી શટલ યારીએ ભર ગોતા ચોકડી બોલવાય, કેવું કુડાસણ બોલવાય, રાઈસણ બોલવાય, એટલે ગોઠવાઈ જવાની મજા છે. આમાં ઘણા હાઠ હાઠ વરેલી નથી ગોઠવાતા. આ જુવાનિયાઓને સલાહ, છોકરાઓને સલાહ, અને દીકરીઓ જેટલી બાકી બેઠી હોય કે જેની સગાઈની ઉંમર હોય અને બાકી હોય, એને મોટા ભાઈ તરીકે હું કાયમ યાદ કરીને કહું છું કે ભાગીને લગ્ન કરો એના કરતા જાગીને લગ્ન કરજો. આ દેશનો ઉજળો ઇતિહાસ છે, વિચાર તો કરો. હું જયારે છાપામાં આમ સમાચાર મેં આવ્યા વાંચ્યા ને કે લિવિન ના કદડામાં એક છોકરીના પાત્રી કટકા થાય, ત્યારે મને એમ થાય કે આપણે બધા ક્યાંક આ હિન્દુસ્તાનની દીકરીઓને દુર્ગા ભાભીનો કે ઝાંસીની રાણીનો ઇતિહાસ સમજાવવામાં નિષ્ફળ ગયા, બાકી ભારતની દીકરી તો પાત્રી કટકા કરીને આવે એના થાય નહીં. એ વીરતાનો દેશ છે ને, એટલે અહીંના ધરતીના કવિઓએ લખ્યું હોય છે કે રઘુકુળ ભૂષણ રામ નું ગાદી કંઠ તુરત થશે. મને રામ મંદિર દેખાય છે પાછળ, આમ ભગવાન રામ ની પ્રતિમા દેખાય છે, એટલે આ કડી મને યાદ આવે છે. રઘુકુળ ભૂષણ રામ નું ગાદી તણો મૂરત હશે, માતા પિતા ની બાળવાજે વિકટ વન માં જઈ વસે, ત્યાગી સુખો વૈભવ તણા સીતા વસે સહવાસ માં, અમદેશ નિયે આય રમણી અમર છે ઇતિહાસમાં, અમદેશ નિયે આય રમણી.
અમર છે ઇતિહાસમાં વિચાર તો કરો આપણે ઈ સમયમાં જીવીએ છીએ કે એક ટર્મમાં પાંચ વર્ષ લગી ધારાસભ્ય રહ્યા હોય કે સાંસદ રહ્યા હોય અને બીજી ટર્મમાં ઈ રિપીટ ન થાય એટલે આપણે ઘણી વાર જોયું છે કે કાં પાર્ટી બદલાવી નાખે કાં રાડે રાડ થઈ જાય ગાળેગાળ થઈ જાય અને કાલ હવારના પોરમાં જેને રાજા બનાવવાના હોય અને હવારના પોરમાં એક મારા પિતાએ વચન આપેલું છે એટલે વલકલ કરીને નીકળી જાય આ હિન્દુસ્તાનનો રાજા આ ભારત છે ત્યાગનો વૈભવ છે સાહેબ રાઘવે અને રામને રામનું વચન હતું કઈ કઈ ક્યાંય કીધું નથી જેને રામાયણનો થોડો ઘણો અભ્યાસ હોય કે સીતાને મોકલો આવું તો અમુકને રોક્યા છે એને તો કે જાનકી નહીં જવાય તમારાથી તમે તો કોમળ છો રાઘવને 14 વર્ષ એટલે 14 વર્ષનો નિયમ એ હતો કદાચ હું કામ ભાઈ 12 વર્ષ નહીં હું કામ ભાઈ 15 વર્ષ નહીં હું કામ 21 વર્ષ નહીં 14 જ હું કામ તો રાજસત્તાનો એ વખતનો રામાયણ કાળનો નિયમ એ હતો કે 14 વર્ષ કોઈ માણસ રાજની બહાર રહીએ એનો રાજ ઉપરનો હક ખરાશ થઈ જાય એટલે રામ 14 વર્ષ પછી આવીને પાછા રામ રાજા ન થઈ શકે એટલા માટે કઈ કઈ 14 વર્ષ માગેલા એ રાઘવ એ માં જાનકી અને લક્ષ્મણજી એની સાથે નીકળી જાય વલકલ પહેરીને સાહેબ અને ત્યારે સેજે મોઢું ન મરકાવે વિચાર તો કરો એ નીકળ્યા હતા ત્યારે દશરથ નંદન રામ હતા અને જ્યારે આવ્યા ત્યારે મર્યાદા પુરુષોત્તમ રામ થઈને આવ્યા આ દેશ એ નારીઓનો ઉજળો ઇતિહાસ ચિત્તોણ ગઢથી છૂટતા રાણો રજણ તો થઈ ગયો ચિત્તોણ ગઢથી છૂટતા રાણો રજણ તો થઈ ગયો અરવલ્લી માં અટકી અને એ શાહની સામે થયો રાણી અને વળી રાજપુરો જઈ વસ્યા વનવાસમાં સૌરાષ્ટ્રના કવિ કાનભાઈ બારોટની આ કવિતા છે આ કવિતા લખાણી એને તો લગભગ નહીં 60-70 વર્ષ થયા છે અમ દેશની આર્ય રમણી હરિગીત છંદ છે લોક સાહિત્યનો અમારો હરિગીત છંદમાં નારીની વંદના સૌરાષ્ટ્રની એક એક નારીને યાદ કરીને ભારત વર્ષની નારીઓને યાદ કરી છે 70 વર્ષ પહેલા આ કવિતા લખાણી હશે અને મહિલા સંવિધાનનું બિલ પાસ કરીને ભારતના યશસ્વી પ્રધાનમંત્રીએ આને પોંખ્યું અત્યારે કે દેશમાં 8% સ્ત્રીઓની અનામત હોવી જોઈએ આટલી ઓછી તાલી ન હાલે હે પુરુષો ઘણા નથી ગમ્યું વચ્ચે બાયુના રાજ આવે આપણે શું તારે ઉતાવળ છે શાંતિ રહી શું કામ આપણે ઘણા નથી મેલ ડોમિનન્ટ છે ને આપણે અમે એ બધું અમુક મરદ મુસાળા અરે ભાઈ આ દેશ આપણને એમ લાગે છે કે આપણે અત્યારે સ્ત્રીઓ આગળ આવી આવા વેમમાં ન રહેતા સાહેબ કારણ કે તો મહાભારતના કેમ તમને યાદ નથી આવતું કે મહાભારત કાળમાં કે રામાયણના કાળમાં સીતાનો સ્વયંવર થાય સીતાને એ હક આપવામાં આવ્યો હોય કે બેટા તારો સારો વર તું ઓળખજે અને તું સિલેક્ટ કર તું પસંદ કર એ તારો પતિ દ્રૌપદીનો સ્વયંવર થયો છે આપણે ત્યાં યાદ તો કરો તો આ આટલી દીકરી આગળ હતી જ ભાઈ આ તો આપણને છેલ્લી હોવરની ગુલામીમાં આપણે હું હતા ને એ જ ભૂલવાડી દેવામાં આવ્યું એટલે ભલું થાય વડાપ્રધાનનું કે ઇન્ડિયામાંથી ભારત કર્યું એણે ભારત હું હતું ને એ જ ભૂલવાડી દેવામાં આવ્યું છે આપણને ભારત કેવો અદ્ભુત દેશ હતો સાહેબ હા એ જ ભૂલવાડી દેવામાં આવ્યું એટલે આપણો ઉજળો ઇતિહાસ આપણી નવી પેઢી સુધી પહોંચ્યો જ નહીં આપણને એમ જ શીખવાડવામાં આવ્યું કે આપણે તો બહુ માર ખાધો ભાઈ આપણે તો બહુ બહુ ગરીબ હતા આપણે તો લોર્ડ વેલેસલીની સહાય કરી યોજના જ પાકી કરી આપણે તમે જુઓ આપણને એ ષડયંત્રપૂર્વક શીખવવામાં જ નથી આવ્યું સાહેબ ત્યારે મને કહેવા દો કે મહારાણા પ્રતાપ કે શિવાજી કદાચ ભણાવવામાં નથી આવ્યા ને તો તમારે એક તાલી તો બનાવ લગાડવી પડે કે ગુજરાતના લોક કલાકારોએ મહારાણા પ્રતાપને શિવાજીને જીવતા રહ્યા ગાંધીજીની વાતો સુભાષની વાતો સરદાર પટેલની વાતને જીવતી કોણે રાખી ભાઈ તો કે લોક કલાકારોએ એ ભજનો દ્વારા ભજનિકોએ લોકગીતોએ એટલે એક કડિયાની મને ગમે છે કે સુભાષને સરદાર ગાંધી જગતમાં જન્માવ દે સુભાષને સરદાર ગાંધી જગતમાં જન્માવ
હળીરની માતા બની અમ દેશ રે દી પાવજે ઓ લોક કે પરલોક કે પછી ધરણી કે આકાશ અમર છે ઇતિહાસમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં એટલે એકાદ કાઠિયાવાડી દુહાથી દશેરા પછીનો આ ડાયરો વિમલભાઈ રમતો તો વાગડ ભલો હરે રે મારો કછડો એ બારે માં ગુજરાતનું આ એક જ ગામ એવું છે કે જેમાં આખા ગુજરાતમાંથી બધી ક્વોલિટી આવી રહી છે. કોઈ અધિકારી તરીકે, કોઈ તલાટી તરીકે, કોઈ મામલતદાર તરીકે, કોઈ સચિવાલયમાં પીએ તરીકે, ક્યાં ક્યાંથી આખા ગુજરાતમાંથી આવ્યા હોય. એટલે બધા આખા ગુજરાતના લોકો અહીંયા હાજર છે. પણ એટલે પડકારો મને આખા ગુજરાતનો મળે એવો જોઈએ, તો આગળ હાલે આપણો ડાયરો. કે દુહાવીર એક એક જણાનો હાથ ઉભારે 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 એ બધાનો, કારણ કે છે ને આમાં આ ભાઈ પાણી ફેરવી લે પેલા થોડુંક જ છે. હા થોડુંક બંધ ફેરવી લે ભાઈ. આપણા વીઆઈપી ગેસ્ટ છે બિચારા, ભૂખ્યા તરશે આવ્યા હોય. એક જગ્યાએ અમને આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરે, આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરે. મેં કીધું આ દોસ્ત લગ્નનો ડાયરો અને જેટલા મહેમાન આવ્યા ને બધાને ચાંદલો કર્યો, આઈસ્ક્રીમ આપ્યા. મેં કીધું આવો સરસ રિવાજ, મને કે રિવાજ બિવાજ કાંઈ નથી, આ બીજી વાર નો આવે ને. 200 જણામાં 400 જણાનો આઈસ્ક્રીમ ઉપડી ગયો. મને કે ભાઈ આ જાન આવી છે કે જાન લેવા આવી છે, કાંઈ સમજાતું નથી ખરેખર. અમુક અમુક જગ્યાએ તો ગામડામાં, પહેલાં તો ખબર છે ને આપણે જાજા ભાગે લગ્નમાં ગામડામાં જતા, લગ્નના 10-20 વર્ષ પછી તો દરેકના ઘરવાળાએ વાતું કરી હોય. શરૂ શરૂમાં તો આપણે બધાએ ખોટું બોલ્યા હોય. યાદ કરો સગાઈનો કાળ, જેટલા ભણેલા બેઠા છો સગાઈ ટાણે પત્ની રોમેન્ટિક લાગતી હોય ને 35 વર્ષ પછી રોમ રોમ એન્ટિક લાગતી હોય છે. હા હા, ચાંદામાં દેખાતી હોય, આકાશમાં દેખાતી હોય ને આ હા. 10 વર્ષ લગ્નના થયા હોય, શરૂઆતના જે કાળમાં આપણે સગાઈ વખતે, અત્યારે તો જો આપણે એક આખી પેઢી બેઠી છે જેની વખતે મોબાઈલ હતા જ નહીં, અને મોબાઈલ આવી ગયા એટલે એક આખી અભિવ્યક્તિની મજા. બાકી પત્રો લખતા આપણે, એક મારા સુધી મને યાદ છે 46 મને રનિંગ છે, મેં છેલ્લા પત્રો લખ્યા. પછી પત્રો વયા ગયા, મારી પછીની પેઢી વાતું સીધી કરો. રાતે 1:30 વાગે વંડાણો હોય, આ અગાસી ઊભો રહીને ક્યાં છો, હવે ક્યાં હોય 1:30 વાગે. અને હવે તો નામે એવા રાખ્યા છે, આ છોકરા છોકરીઓ એકબીજાના નામ રાખે ને. તો એક છોકરીનો ફોન આવ્યો તો એના બાપાએ ઉપાડ્યો. હલો, તો ઓલાએ પૂછ્યું કે મારું ગલુડિયું ક્યાં છે. હવે ઓલો બાપાએ આમ ફોન નંબર જોયો તો કાંઈ લખ્યું, જાનું ચીકુ લખ્યું હતું, જાનું ચીકુ. એટલે કે મારું ગલુડિયું કેમ બોલતું નથી. એટલે બાપાથી રહેવાનું નહીં કે હું ડાગ્યો બોલું છું, ગલુડિયું નાવા ગયું છે. ગલુડિયું હમણાં નવરૂણ છે, ડાગ્યો બોલો, ડાગ્યો. ફોન જ મૂકી દીધો. વાહ ભાઈ, લ્યો હમણાં જ પોસ્ટ આવી કે 22 જાન્યુઆરીએ રામલલાનું પ્રાણ પ્રતિષ્ઠા અભિષેક થશે આપણા વડાપ્રધાનશ્રીની હાજરીમાં. જય હો, બોલીએ રામચંદ્ર ભગવાન કી. અને એ રામ ભગવાનની સાક્ષીએ તમે ગરબા રમ્યા છો, સહાય ફાઉન્ડેશને આવું સરસ મજાનું આયોજન કર્યું, ખૂબ ખૂબ ધન્યવાદ. બાકી માતાજીની સાક્ષીએ હોય પણ રાઘવને લઈ અને આવી મંદિરની પ્રતિકૃતિ, વળી પાછી ચરણ પાદુકાની સાક્ષીએ, વિચાર તો કરો, એ ભારત છે કે વ્યક્તિ ન હોય તો 14 વર્ષ સુધી શત્રુઘ્નએ
અને ભરતજીએ, ભરતજી પણ વલકલ પહેરીને રહ્યા છે, રામાયણનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. પણ મારો મુદ્દો કહેતો હતો, હું તો પછી કહેતો હતો એમાંથી વાતોમાંથી વાતોમાંથી ઓલા ભાઈ પાણીમાં આડા આવ્યા, જે આમાં આડા આવે એનું હું તો લઈ લઈશ પછી. હવે સૌરાષ્ટ્રની અંદર અમારે આઈસ્ક્રીમ આવી રીતે આપે અને શરૂઆતમાં લગ્ન થયા હોય ત્યારે વાતું કરે, દોઢ વાગે સુધી વાતું કરે, ખબર છે ને? હા હા, બસ તું આકાશમાં મને તું જ દેખાશ. હવે આમાં અમાસ છે, કોઈને ચાંદો નથી દેખાતો, કોઈને આકાશ નથી દેખાતું એક્ઝેક્ટલી, આમાં તને ઈ ક્યાંથી દેખાય છે? આવી વાતું કરતા હોય તમે જુઓ લગ્નના 25 વર્ષ પછી પાછા ઈને એને પૂછો ને તમે, એટલે કે હા હું હું જોવાશ પણ ચીપડા કાચ ઈનો યો, આહા, જેને એની આંખોમાં આખી દુનિયા દેખાતી હોય, આહા કેટલા સરસ તારા લાંબા વાળ છે, સગાઈ વખતે જે વાતો કરીને વખાણ કર્યો લાંબા સરસ વાળ છે, ઈનો એ દોઢ વાગે બપોરે આ બટેટાના શાકમાં વાળ કેમ આવ્યો? કા ભાઈલા, આજથી 22 વર્ષ પહેલા આજ વાળના રાત્રે 11 ને 20 વખાણ કર્યા હતા, ખાઈ ગયા? તારી આંખો કેટલી સરસ લાગે છે, ચીપડા કાઢ કાબર જેવી લાગે છે તું. આ એક એક વાક્યમાં હું તમને 25 વર્ષની યાત્રા કરાવું છું. તું લાલ ડ્રેસ પહેરે છે ત્યારે બહુ સરસ લાગે, ટપાલ પેટી જેવી લાગશ તું. તારી હારે નીકળ્યો હોઉં છું ને, ગામના લોકો પૂછે છે, તને ખબર નથી, એક બે બેને તને કાલે જ પૂછી લીધું કે આ તારો મોટો ને? હા મોટો, નાના બે ગીરે રાખ્યા. કમા વીરાને જાવું વારણે રેલ, ઓહો હો. એટલે સંસ્કૃતિની વાત કરતા હતા, ડાયરો એટલે તો કે જેમાં હજી જીવે છે મહારાણા પ્રતાપ, જેમાં હજી જીવે છે શિવાજી, જેમાં હજી અમારી વાતો હાસ્યરસની હોય છે પણ પોલિટિકલ સેટાયર હોતો નથી. તમને ખબર છે હિન્દી કવિઓમાં કેતનભાઈ પોલિટિક્સ ઉપર એ લોકો ભયંકર સેટાયર કરી શકે, તમે અને મારે નામ નથી લેવા, તમે જાણો જ છો. અને હિન્દી કવિઓ આખા દેશની ઘટનાઓ ઉપર લોકોને હસાવી શકે, અમારી પાસે લિમિટેશન્સ, અમારી અમારી કોમેડી છે, અમારું શાહબુદ્દીન સાહેબથી લઈ અને સાંઈરામ સુધી તમે જોઈ લ્યો, તો અમારી ઘરેલું વાતો છે, પતિ પત્નીની પરિવારની વાતો છે. અને અમને ગૌરવ છે કે ડાયરાનું ઓઢણું છે, બાપ ને દીકરી હેરે બેહીન માણી હકે એવી વાતો કરનારા માણસો છે. ભલે અમારી પાસે જૂની વાતો છે પણ વી વરણી દીકરી રાતે 1:30 વાગે યુટ્યુબ ચેનલ ઉપરથી સાંઈરામ દવે ને માયાભાઈ આહિરને વિખુદાનભાઈને સાંભળતી હોય ને એનો બાપ એને પૂછે કોને સાંભળસ તું, એટલે એમ કે હું સાંઈરામ દવેનો વિડીયો જોઉં છું તો એ બાપને છાતીએ પાણી હોય કે મારી દીકરીને બે હારી વાત મળશે આમાંથી. આ ભરોસા માટેના ઉજાગરા 26 વર્ષના છે દોસ્તો. બાકી તો અમને આવડે છે બીજું બધું, તમે સમજો છો ને હું જે કહેવા માગું છું, અમારી કદર કેમ કરવી, કારણ કે અમારી વાત જૂની વાતો છે, સંસ્કૃતિની વાતો, આમાં આમાં પરિવાર સાથે માણી શકાય એવી વાતો કરનારા માણસો છીએ. એટલે યાદ કરાવું કે આપણે આ દીપક ધર્મ છે અમારો અને દર્પણ ધર્મ, બે ધર્મ અમે નિભાવતા હોય. એક દીપક ધર્મ હોય જે અંધારું છે તે અમારું કામ છે અજવાળું કરવાનું, એને હસાવીને કરીએ, એની ઉપર સેટાયર મારીને કરીએ, એની ઉપર તમને વ્યંગોક્તિ કરી વક્રોક્તિ કરીને કહીએ કે જો સમાજમાંથી આ કાઢવા જેવી વાત છે. અને બીજો દર્પણ ધર્મ છે, સમાજ તમારા વડવાઓ કેવા હતા ભાઈ, રાઘવ કેમ જીવ્યા, કૃષ્ણ પરમાત્માએ શું કીધું, એ દરબારે કેમ જીવાય, બ્રાહ્મણે કેમ જીવાય, લુવાણાએ કેમ જીવાય, પટેલે કેમ જીવાય, તો એના જીવન ચરિત્રોના ક્યાંક દાખલા અમારા લોક સાહિત્યની વાતોમાં પડ્યા છે, જેમાંથી તમારે તમારા જીવનનો રસ્તો ગોતવામાં સરળતા રહે એવી વાતો. એટલે ડાયરાની વાતો, એક ભાઈ મને પૂછેલ મને કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ડાયરા, મેં કીધું ગામડું બોલે ને શહેર સાંભળે એનું નામ ડાયરો, મને કે ઈથી આગળ, મેં કીધું ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ ડાયરો, મને કે ઈથી આગળ, મેં કીધું ચોઈણી બોલે ને જીન્સ સાંભળે જીન્સ, હવે તો આહા હા એવા ફાટલા તૂટલા પહેરે છે, તમે જો 2-3 જણા નતો આમ ઢળડાતા હતા જીન્સ, મેં કીધું એટલે 4 જણા જો હરખા તમે રૂમમાં આંટો મારી લ્યો તો હંજવારી પોતાની જરૂર ન રહીએ, એટલા ફાટેલ તૂટેલ. ને આમ આપણને એમ થાય કે આ આટલા અહીંથી ગોઠણથી ફાટેલા પહેરવા, આના કરતા ઝૂંપડેમાં જઈને બદલાવી લેતા હોય તો, અને ઘણા ટાઈટમ ટાઈટ એવા જીન્સ પહેરે, આપણને એમ થાય ખંચામાં તો હુડાવીને સીવાય છે. નથી સમજાણું હજી પાછળવાળાઓને, એટલે ફેશનમાં ગોટે એવા ચડી ગયા છે. આપણે મને ઘાયલ સાહેબનો શેર યાદ આવે કે ભાઈ, કે ન કોને જીવ પ્યારો હોય મને પણ જીવ પ્યારો છે, ન કોને જીવ પ્યારો હોય મને પણ જીવ પ્યારો છે, પરંતુ જીવથી પ્યારો મને સિદ્ધાંત મારો છે. ન કોને જીવ પ્યારો હોય મને પણ જીવ પ્યારો છે, પરંતુ જીવથી પ્યારો મને સિદ્ધાંત મારો છે. હવે સાંભળજો કે સુધરતા જાય છે લોકો અને બગડતી જાય છે દુનિયા, સુધરતા જાય છે લોકો અને બગડતી જાય છે દુનિયા, ખબર પડતી નથી આ સડો છે કે સુધારો છે. યુવાન દોસ્તોને એટલી જ પ્રાર્થના છે કે તમે સમજો કે આ હડો કહેવાય કે સુધારો કહેવાય. ભાઈ વિદેશમાંથી આવે છે એ બધો
સુધારો જ નથી જેને આપણે વિદેશમાંથી આવે. આ એમ કોણ કે આ કાપડ વિમલભાઈ જર્મની થી આવ્યું, વડોદરા કેમ છે કેમ, પણ ખાદીનું કાંઈ આવે જર્મની થી બેન લઈ આવ્યા છે ડાયરેક્ટ. આ પ્રિન્ટ છે ને એ મેં જાપાનમાં કરાવ્યું. એટલે તમે બધા હજળ થઈ ગયા. એટલે રાજકોટ વાળાએ કરી છે આ. પછી જાપાન તો સિક્કો મરાવવા ગઈ છે. એટલે ગાંધીધામમાં જીન્સ બને છે ખબર છે ને, ડેનિમના સિક્કા મારીને આપણને 2000 પડે છે. પડે છે આપણા જ, પણ આપણાને આપણને આપણે કહે ને તો સારું નહીં લાગે. આ સાંઈરામ છે ને વિદેશ જઈને આવે ને ત્યાં જ અમારા ભાવ વધ્યા. આ કઠણાઈ છે આપણા ડીએનએમાં ક્યાંક આ ગુલામી ઘૂસી ગઈ છે. સ્વામી વિવેકાનંદજી 3 વખત ભારતની પરિક્રમા કરીને નીકળી જાય ત્યારે એને કોઈ ઓળખે નહીં, એ વાયા શિકાગો થઈને આવે ને ત્યારે આપણે એને પગે લાગીએ. આ આપણી કઠણાઈ. વિદેશમાંથી કોઈ જઈને આવે એટલે આ સાંઈરામ તમને કહેશે, એ માયાભાઈ તમને કહેશે, પૂજ્ય મોરારી બાપુ કહેશે, પૂજ્ય ભાઈશ્રી કહેશે રામાયણ. તો આપણે હવે એ તો બધા આપણા આપણા હે, પણ આની આ વાત કોઈ કર્નલ જેમ્સ સ્ટોર્ડ કરીને કહેશે ને તો 45 લાખમાં પડી છે તમને. એના પ્રમાણમાં અમે કેટલા સસ્તા કહેવાય. તો તમારા ઘર દીવડા છે. અભી સાજે દિલ મેં ફસાને બહોત હૈ, અભી સાજે દિલ મેં ફસાને બહોત હૈ, અભી જિંદગી જીને કે બહાને બહોત હૈ, અરે ગેરો કી દહલીજ મેં ભીખ ન માંગો યારો, અભી અપને ઘર મેં ખજાને બહોત હૈ. આપણા ઘરમાં હું ખજાના પડ્યા છે તો એવો મારા દુખામાં પડકારો જોઈ છે. એટલે એક આરે તમારો બાપોલી બધાને હું છે. આમાં હજી 22-23 જણા છે ને, મેં કીધું એમ કે 12-13% કુંવારા છે અને દરેક ખાનદાનમાં એક ઝેરી વાંઢો હોય ખબર છે, સલમાન ખાનનો સાઢુ ભાઈ, ઇટ ઇઝ કોલ્ડ ઝેરી વાંઢો. ના ઇટ ઇઝ ન આવે પણ વાંધો નહીં. હવે અહીં તો અંગ્રેજી આપણે ક્યાં ભાષાની, ઇંગ્લિશ અમારા બધાનું બહુ પર. એ ઇંગ્લિશ બોલો તો બધા, સવાર સુધી ઇંગ્લિશ બોલી શકો સાહેબ. આ લોકો મીડિયમ ઇંગ્લિશ અમારું, કારણ કે આ લોકો ગુજરાતી મીડિયમ ઇંગ્લિશમાં કર્યું છે. બિલકુલ કોઈ પણ ભાષા ઇંગ્લિશમાં બોલી શકે આ, વાત જવા દો આ. અને ગમે એ ભાષા તમે દો આ. અમારે ઉસ્તાદ છે એને અમેરિકા ગયા ને તો સીધો ન્યુયોર્કના એરપોર્ટ ઉપર ઓલો તમાકુ બુધાલાલ લઈ ગયો, એણે બુધાલાલ બનાવી. તો ઓલો ફોરેનર જોઈ ગયો, હાઈ મેન હાઉ ડુ યુ ડુ, આગે ઉડું તો ઉડું. હવે બીજી વાર નહીં ઉડે, બીજું અને એવું આખો રહી જાય. એટલે ઇંગ્લિશ તો ભાઈ સાહેબ હા, બસ અહીંથી આને આગળ ન આવવા દેતા. આ કાનખડિયું છે ને એ બહુ ભયંકર છે ભાઈ. એકવાર મારી માથે આવી ગયું હતું અને એ તાલી પાડવા રહ્યું, એમાં આ માલ ઉપડી ગયો મારે. આ કઈ અમથા નથી ગયા. આ જુઓ દેખીએ ઇસ્ટાલકો આવું ખબર છે, એક અમુક 2-3 ચેનલમાં આવે હવા ખબર છે, એ આપણને બીવરાવ્યા જ રાખે. બિહાર મેં એક શખ્સ ગૌર સે દેખ્યા, એવી જૂની કબજિયાત હોય ને એમ રાઈડ પાડે. ગૌર સે દેખીએ ઈ શખ્સ કો કોટી પહેના હુઆ યે શખ્સ જિતના માસૂમ લગ રહા હૈ યે ઉતના માસૂમ નહીં હૈ. એવો ટીપ મારે હો, અમારી ભાષામાં કહો ચાર કાળીએ ટીપ મારે. ગૌર સે દેખીએ બિહાર મેં ઈ શખ્સ કી એક બેટી ઘર સે ભાગ ગઈ, दूसरी बेटी घर में आ नहीं रही, तीसरी बेटी का क्या हुआ ये देखिए आज रात 10 बजे फलानी ठिकनी पुछड़ी चैनल पर. હવે અમારે અમારા છોકરાની ચિંતા કરવી કે બિહારના છોકરાની ચિંતા કરવી? ભાઈ સાહેબ શાંતિ રાખો ને, અમારા ગોયતા જડતા નથી, અમારા ફોન નથી ઉપાડતા. અને રસોઈ અને 2 મિનિટ વિચારો તો રસોઈ શોની અંદર કે એક ટેકનિક. એટલે તમે ધારાસભ્યશ્રી બેઠા છે, એક મહિલાનું આયોજન છે એની સાથે, એટલે મને આ વાત યાદ આવે છે કે બે ખબર છે ને રસોઈ શો બધી લગભગ બહેનો બપોરે એક વાર તો રહે, આજે આપણે બનાવીએ બટેટાનું રસાવાળું શાક. સરકારી વાનગી હોય ખબર છે ને બટેટાનું, તો બટેટાનું હા સુરભીબેન બટેટાનું રસાવાળું શાક માટે શું તમારી રેસીપી છે? એટલે સુરભીબેન પાસે હોય 92 કિલોના ખાતે પીતે સુખી ઘરના અમુક બહેનો છે ને અહીંયા તમારે, મને ગાંધીનગરમાં હવાર નથી પડતી, મારી રાતે જ અહીં પડે છે. બાકી અમુક બહેનો ખબર છે હવાના પોરમાં વોકિંગ કરવા નીકળી જાય છે, એ સીધા એવા ઝડપી જતા હોય ને જાણે આપણે એમ થાય કારણે ઝાંસીની રાણીની સેનામાં ભરતી થવા ગયા હા, બમ ભમાટી જતા હોય હા, પરસેવે રેબ જેબ હોય હા. અને આપણે જય શ્રી કૃષ્ણ કહીને
પછી મારાથી તો રેવાય નહીં, હું ઉરેશે કોઈ મને હું જય શ્રી કૃષ્ણ કહું ને કોઈ ન કહે તો આપણને ખોટું લાગી જાય. એટલે હું એમ કહું ઓછું ખાતા હોય તો પેલાનું ધ્યાન રાખવાનું. અને ભાઈઓ કઈ ઓછા નથી, આપણે આમ તમે જુઓ તો આહા, એક ભાઈ એક માણા ભેગો રાખે કાયમ માટે. મેં કેવા વડીલ તમારે ભેગો જોઈ, મને કે ચપ્પલ ગોતવા માટે, મને કે મને મારી ફાનને લીધે ચપ્પલ જ દેખાતા નથી. હું ગમે ત્યાં ઉતારી નાખું ને પછી એક જણો ભેગો રાખવા મળે, ચપ્પલ ગોતી દે મને, બોલો લ્યો. એવા પુરુષો નીકળી ગયા હોય ખબર છે ને, એનું ઓલું નાભિ કેન્દ્ર ખુલી ગયું હોય એટલું બધું. એને આપણે આપણે છે ને કપડાં ટૂંકા થાય છે ખબર છે ને, આપણે મોટા થતા જ નથી. નથી સમજાણું હજી ગાંધીનગરને? આપણે શું કહેશું, કપડાં ટૂંકા થાય છે, આપણે જાડા થઈ ગયા. આ હા હા, ગોળ મટોળ માટલા જેવી ફાન લઈને ભાઈ નીકળી ગયા હોય અને કાનમાં ઓલા ખબર છે ને ઓલા બોરિયા ભરાવ્યા હોય, શું કહે એને, ઇયરબડ. હા, એમાં પાછું વાગતું હોય ઢીંગ ઢીંગ ઢીસ્ટિક ઢીંગ ઢીંગ ઢીસ્ટિક. આપણે આ તો ખાલી એટલું જ આંબળો કંઈક વાગે છે, હું વાગે મારો રામ જાણે. તો રસોઈ શોની અંદર હા બેન બટેટાનું શાક, હવે ક્યારેક વિચારો તો ક્રાઇમ રિપોર્ટર વાળાને જો આ આપી દો તમે, થાય હું ક્રાઇમ રિપોર્ટર વાળાને રસોઈ શો આપો, યે દેખીએ બટેટા કિતની બેરહીમી સે યે મહિલા બટેટે કો કાટ રહી હૈ, ઇસકે છ ટુકડે કરકે લાશો કી તરહ તેલ મે ફેંક દીએ હૈ, ઉપર સે મીઠા ડાલતે હુએ ઓર ઉસકો ઇતના તડપાયા હૈ, આધે ઘંટે કે બાદ જૈસે કે તિહાર કી જેલ મે કેદી હો એસે બટેટે બહાર આતે. કેવું લાગે આ ઊંધું ચતુ કર નાખો ને, જો કોમેડી ક્યાં છે, આટલી કેટલા સુધી આવે છે? તું ધ્યાન રાખજો, તારા સુધી પોગી જાય છે આમાં, શું છે હાવ નજીક કોક પોગી જવાનું હોય તે ધ્યાન રાખવું આપણે થોડુંક થોડુંક આપણે. પણ ત્રણ કડી તો ભેગી હોય ને, કોઈ પણ ભજન ઉપાડે, લોકગીતો પડે તો બીજી ત્રીજી કડી ડાયરી માંથી ગોતી લઈએ, મોબાઈલ માંથી ગોતી લઈએ. અમારે તો ગોતું ક્યાં, હું તો આનો વાહો જોવા આવ્યો હોય એવું જ લાગે છે મને, જો એને કઈ છે નહીં. એટલે કોઈ કઈ પાકું કરીને આવતા ન હોય કે આજે આમ બોલી નાખવું છે, અમારે આ સંભળાવી દેવું છે. એટલે તમારી વાત ઉપર મજા કરવાની વાત છે. તો મુદ્દો એ છે કે સંસ્કારની વાત, શિક્ષણની વાત, સાહિત્યની વાતો આમ મંચ ઉપરથી કહેતા આવીએ છીએ અને લોકો પ્રેમથી સાંભળે છે. તમે આટલા દિલે, એક હિન્દી કવિએ મને કીધેલું, તમે લોકો બેઠા બેઠા શું કામ બોલો છો એમ, હિન્દી કવિઓ તો બધા ઉભારીને બોલે, તમે કોમેડી કરો છો તો વાય આમ નોટ સ્ટેન્ડિંગ. મેં કીધું ગુજરાતી છીએ ને એટલે. મને કે આ શું જવાબ થયો, મેં કીધું જ્યાં સુધી બેઠા બેઠા પૈસા મળતા હોય હમણાં રીટાબેન અને કેતનભાઈ અને જીગરભાઈ કીધું હતું કે સાહેબભાઈ ઊભા ઊભા જ પ્રોગ્રામ કરવાનો છે તો જ પેમેન્ટ મળશે, તો ઊભા પણ બેઠા બેઠા જ્યાં સુધી પૈસા મળતા હોય ત્યાં સુધી હું કામ ઊભું થવું ભાઈ. ગુજરાતી પ્રજા છે, આ એક જ પ્રજા એવી છે કે જે સ્પીડ બ્રેકર તૂટી ગયું હોય ને એમાં વચમાંથી ગાડી કાઢવામાં પોતાની જીત સમજે છે. સ્પીડ બ્રેકર તૂટી ગયો એમાં આખા રસ્તામાં ન હાલે, તમે જુઓ સ્પીડ બ્રેકર એ જે એને મજા આવે આ. અને એ ઓલો કે રેલવેના ફાટક પાસે ઊભો હોય અને ફાટક બંધ થતું હોય ત્યારે એને નીચેથી હોન્ડા કાઢ લેવામાં ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલ લીધો હોય ને એવો આનંદ આવે છે. આ એક જ આ મારા ને મારા પડખા આવે છે. હા, મને એવું કે બીજો કોકનો પ્રોગ્રામ સામે હાલે છે, મારા જેવું જ કોક લાગે છે ગાંધીનગરમાં એવું. હા, પણ મારા ને મારા પડખા આવે. ખરેખર ગુજરાતી પ્રજા છે એટલી બધી આસ્તિક છે કે હોન્ડા લઈને બહાર નીકળે ઓફિસે જતો હોય વચમાં જેટલી મંદિર આવે દેરી આવે ને એ બધે પગે લાગતો હોય. જેટલી જેટલી જાણે કેમ ભગવાન હાજરી પત્રક લઈને બેઠા હોય અને પાછું હોન વગાડે પીપ પીપ. તમે જોજો આ ગુજરાત આટલા બધા આસ્થિક લોકો છે. મને વારી જાઉં આ દુનિયામાં બે જ જાતિ છે, ગુજરાતી અને બીજી નોન ગુજરાતી, ત્રીજી કોઈ જાતિ જ નથી દુનિયાના નકશામાં. જ્યાં જ્યાં ગયા ત્યાં ગોઠવાઈ ગયા.
અને તમે જુઓ ગુજરાતી પ્રજા, આ તમે ગરબાની વાત નીકળી છે એટલે કહું, ગુજરાતી અને ગુજરાતી વડાપ્રધાન આવ્યા આપણા 15 વર્ષથી, યાદ કરો, એ પહેલાં પાકિસ્તાન કાશ્મીર માગતું હતું, અટાણે લોટ માગે છે. મારી વાત ખોટી હોય તો પાછી આપો, કારણ કે એ ગુજરાતીને જ આવડે કૂતરા અમે મીંદડા બેહાડતા, એને ખબર છે કે પાકિસ્તાનમાં અણુબોમ્બ ખર્ચાય જ નહીં, એમને પતી જાય એવું છે. આમાં આમાં કાંઈ કરાય જ નહીં, કારણ કે એ વિચારા માઇકમાં એનો ધડો જ નથી, અંદર અંદર કેવા કૂટાઈ મરે તમે જુઓ. આ વાત જવા દો, પાકિસ્તાનમાં એની વિચારાને ખબર જ નથી, એની જેટલી આર્મી છે એટલા તો આપણે અહીં તલાટીના ફોર્મ ભરાય છે. વારે ઘડીએ કીધા કરે તોય મૂકતું નથી. આ અને આપણા ગરબામાં આપણે ગાયું છે, યાદ કરો, ઉર્વશીબેનથી લઈ વિમલભાઈથી લઈને બધાય ગાતા હોય, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવલી લઈને હું તો, આખું ઓડિયન્સ ગાય તો હું તો પહેલી વાર ગરબા ગવડાવું છું, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવલી, આહા, પાવાગઢ વાળી મને દર્શન દે, વાહ વાહ, નહીં તો મારી પાવલી પાછી. આમાં પેલી બે લીટી છે ને કેતનભાઈ, એ ગરબો છે, પાવલી લઈને હું પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, ત્યાં સુધી ગરબો છે. અને ત્રીજી લીટી છે ને રિટાયરમેન્ટ, કે નહીં તો મારી પાવલી, આ ગુજરાતી પ્રજાની ઓળખ છે. સિરિયસલી, કે માતાજી ઇફ યુ આર નોટ ગિવિંગ મી દર્શન દેન યુ હેવ ટુ બેક મી ધ પાવલી, બીકોઝ ઇફ યુ નો દર્શન નો પાવલી. બ્રહ્માંડ ભાંડોત્રી પાસેથી પાવલી પાછી માગી ના લેવાનું સામર્થ્ય રાખનારી ગુજરાતી પ્રજા, અને એ ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી પાકિસ્તાનને કાશ્મીર જોઈ છે. નો ભેગું થાય, આ તો 2029માં કદાચ લાહોરમાં આપણા સંસદ સભ્ય હોય છે, નક્કી નહીં ભાઈ. આ તો હું તો, મને તો જે કંઈ આવે એ કહી દઉં, થાય ખરા નહીં થાય, હા, પણ આમાં નક્કી નથી. કહેવાનો અર્થ એ છે, ગુજરાતી પ્રજા મૂળ મુદ્દો એ છે કે જ્યાં જ્યાં ગઈ ત્યાં ગોઠવાઈ ગઈ, જમાવટ તમે જુઓ દુનિયાના નકશામાં આપણે જે, અને કોઈ પણ દેશમાં હું ઘર જોઈને કહી દઉં કે આપણે ગુજરાતીનું ઘર છે, કારણ કે કપડાં બહાર હુકાતા હોય, ટેલિફોનની દોરી માથે ટુવાલ હુકાતા હોય આપણા, હા, એ આપણે આપણે ગમે એનો રિસાયકલ બિન છે ને, એ આપણી પેટન્ટ્સ, એ કોઈ પણ એક વસ્તુનો ડબલ ટબલ ઉપયોગ કેમ કરી લેવો, એ આપણને જ આવડે સાહેબ. આ હા, રેમન્ડના કપડાં આપણને ટૂંકા થાય ને, જરાક ફિટ થાય એટલે આપણે નાના ભાઈને આપીએ, ખબર છે, નાના ભાઈઓ લગભગ એક પેઢીએ તો નાના ભાઈઓ મોટા ભાઈના જ કપડાં પહેર્યા ફિટ કરાવીને, ખબર છે, હા. અને પછી પછી ટૂંકા થાય ને, એને નાના ભાઈને ટૂંકા થાય ને એટલે એમાંથી થેલી બનાવવામાં, ચડી પહેલાં તો બનતી, પછી એમાંથી થેલી બનાવવામાં આવે, શાકભાજીની થેલી રેમન્ડની, પછી એમાંથી પતે ને થેલી ફાટે ને પછી એનો ગાભો બને, ગાભો, ગાભોનું ઇંગ્લિશ ગોતજો, ગૂગલમાં નહીં મળે તમને, હા, મોહતું કહેવાય, હા, ગાડી સાફ કરવા હાટું એ મોહતું રાખીએ આપણે, સિરિયસલી, હા, આપણી પ્રજા છે ને, હા, રવિવારે અહીં ગાંધીનગરમાં રહેતી હોય ને તો પંજાબી ખાવા જશે, જોજો, ચાઇનીઝ ખાશે, તમે ચાઇનામાં ક્યારેક જાજો, ચાઇનીઝ ભેળ નામની કોઈ આઇટમ છે જ નહીં, આ આપણે હાથે બનાવી જો, આ બધું મસાલા બસાલા નાખીને, એ લોકો તો ક્યાં આવું કંઈ વેજીટેરિયન ખાય છે, એ લોકો તો જમીન ઉપર હલે એટલું હાલે એને, તમે વિડીયો જોઈ લેજો, તમે એ ચાઇનીઝ ભેળ એ ખાતા જ નથી, પણ આપણે છે ને કોઈ પણને નામ આપી દઈએ, કારણ કે ગુજરાતી પ્રજાની જીભ ઉપર દુનિયાભરની તમામ વાનગીની સિટીઝનશીપ છે, બધું ખાવા જોઈએ. એક જગ્યાએ અમારે મિત્રના લગ્ન હતા ધવલભાઈ, બનેલી ઘટના, થાઈ ખીચડી બનાવેલી, અને હા, ચાર પ્રકારની થાઈ ખીચડી, મેક્સિકન ખીચડી, ઓહો, અને મને કે સાહેબ મેક્સિકન ખાધું તમે, થાઈ ખીચડી ખાધી, મેં કીધું આનો શેફ કોણ, મને કે તમારા ચાહક છે, આવ્યા ભાઈ, જય માતાજી, મને સાંઈ રામે, કેમ પણ, મેં કીધું ભાઈ મેક્સિકન ખીચડી બનાવી, મને કે છ પ્રકારની બનાવી, એટલે મેં આમ બોલો આયોજક આગો પાછો ત્યાં ને સાઈડમાં બોલાવીને પૂછ્યું, પૂર્વશી, મેં કીધું ભાઈ તમે મેક્સિકો કેદી ગયેલા, મેક્સિકો ક્યારે ગયા તા, મેં કીધું તમે મેક્સિકોની ખીચડી બનાવી, મને કહો તો કેવી રીતે ત્યાંથી શીખ્યા હો તમે, મન કે ના રે ના, આ ખાવાવાળા ક્યાં કોઈ ગયા છે, એનો જવાબ બહુ જોરદાર હતો, મને કે આ એ કઈને ખબર છે મેક્સિકોની ખીચડીનો સ્વાદ કેવો હોય, મને અમે જે ગેરવી બદલાવી નાખી, કલર બદલાવી નાખીએ, થોડીક રેસીપી બદલાવી નાખીએ, અમારે જે નામ દેવું હોય દઈ દે, આ કોઈ પૂછતો, આ જેથી મેક્સિકો જાહે તેથી અમે હઈશું નહીં, આ ભેગા જ ભવે નથી થવાના ને આપણે, મન કે
ખરેખર તમે વેજીટેબલ હાંડી ગાંધીનગર ની ખાવ, રાજકોટ ની ખાવ, બેમાં સ્વાદ અલગ છે. તમે કઈ નહીં હકો, કારણ કે ઓલો સાબિત કરી દે સાહેબ વેજીટેબલ હાંડી આવી જોઈ, કોઈ આને પ્રમાણિત સ્વાદ તો છે જ નહીં. પણ મારો મુદ્દો એટલો કહેવાનો કે ગુજરાતી પ્રજા જ્યાં જાય ને એ દર રવિવારે પંજાબી ને ચાઇનીઝ ગોતે, આહા. અને જેવો અહીંથી કેરાલા ફરવા જાય ને કે સ્વિટ્ઝરલેન્ડ ગયો હોય કે દુબઈ ગયો હોય, ત્યાં કઢી ખીચડી ગોતતો હોય. કઢી મળશે તો ઘીરે રહેતો હોય તો તું તારે કઢીના કેન ભરીને નીકળવા જોઈએ. હાલી નીકળો દુબઈમાં કઢી ગોતાય, ક્યાંય કઢી મળે તો કહેજે, ક્યાંય ખીચડી કઢી ખાવા. ગુજરાતી પ્રજા સમજાય, એ રવિવારે અહીં ગાંધીનગરમાં હોય તો બીજું કંઈક ખાશે, આ પંજાબી ખાશે, અને પંજાબમાં ફરવા જશે તો ગુજરાતી થાળી ગોતશે. આ પ્રજા ગજબ છે. અને કંઈક ને કંઈક કંઈક હોય ને એ સ્વરૂપને બદલાવાનો આનો શોખ છે. એ ઢીલી બ્રેડને કડક કરે અને કડક ટોસ્ટને ઢીલા કરે, એને હોખ જ ન વળે. જેમ જે હોય ને એમાં એને મજા ના આવે. ટૂંકમાં તમે જુઓ, બહેનો અહીં બેઠા છે, એને કરલી વાળ આપ્યા છે, એને સીધા કરવા છે. સીધા વાળા આપ્યા છે એ લોકોને ઓલા ભૂંગળા ભરાવીને કરલી કરવા. 18,000 રૂપિયાનો ભાવ છે મારા રાજકોટમાં. અમદાવાદમાં કેટલો ભાવ છે તમારે સ્ટ્રેટનિંગ કરવાનો? 18,000 થી 15,000. તમે કરાવ્યા નથી ન ખબર હોય, અમે બધું જાણ રાખતા હોય બેન. સ્ટ્રેટનિંગ કરાવવા છે. એક બેને તમારે સ્ટ્રેટનિંગ કરાવ્યું હતું, એટલો બધો કેમિકલ આવે, ભયંકર કેમિકલ આવે. 3-4 દિવસ લગી તો તમને એમ થાય કે તમે કોઈ કેમિકલની ફેક્ટરીમાં આવી ગયા છો. અને એક બેને અમારે એ બધું વાળ બરાબર સ્ટ્રેટનિંગ કરવા માટે આમ કરાવ્યું, અને ઓલી જે બિચારી બ્યુટી પાર્લરવાળી બેન હતી એની તાજી તાજી હગાઈ થયેલી, તો એનો વિડીયો કોલ આવ્યો એનો, જાનુ ચીકુ દીકુનો, એનું ગલુડિયું હતું. તો કે હું જ્યારે કંઈક વિડીયો કોલ લઈ લઉં તો કે હા, તો કે એને પેલા કેમિકલ ભરાવી દીધું આમાં કે, અને 15 મિનિટ આપણે રાખવાનું છે. અને ઓલી પછી વિડીયો કોલમાં ગઈ 15 ને બદલે 25, એમાં તો નક્કી થાય એ નહીં કાંઈ મિનિટ પ્રમાણે. તો 25 મિનિટે આવી ને તો જેવો કેમિકલ ધોયું ને તો આટલો લોંદો ઉપડી ગયો, તો અહીં વાટકો મુકાઈ ગયો એટલું સાફ થઈ ગયું. હા, પછી એ બેન અમારે વાટકો ભરાવીને આવે છે અહીંયા. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે, વિમલભાઈ આનો સાક્ષી છે. મુદ્દો એ છે ઘટના કે સ્ટ્રેટનિંગ વાળ છે એને કરલી કરાવવા છે, કરલી વાળને સ્ટ્રેટ. 1-1 લાખનો ખર્ચો થાય બૈરાઓના વાળમાં. બોલો, એ આડા હોવા જોઈએ, ઊભા હોવા જોઈએ, આગળ હોવા જોઈએ, આમ હોવા જોઈએ, અને પુરુષોને વાળ હોવા જોઈએ, બસ આટલા રહેવા દો. એટલે ઘણો એનો એક જ લીટીનો કાર્યક્રમ છે મિત્રો. આ જે છે ટકી જાય આપણે સાથે મળીને કેશો સૌ જાવ છું. અઘરું છે, આપણે પુરુષોને ટાલ પડી ગઈ છે. કેટલા નાનાની ઉંમરે તમે જો બધાને ટાલ પડી જાય. ઘણા એમ કે પૈસા આવે એટલે ટાલ પડે. ના રે ના, અમારે એક ધીરીઓ છે એ પાનવાળો છે, 22 લાખની લોન છે, એને ટાલ પડી ગયો. આરામ જો કઈ આવું કોને હલાવે ભાઈ છે. અમારે શાકભાજી વાળો છે ચંદુ, એને ટાલ પડી ગયો. આરામ બીજા કઈ ભેગું જ નથી થતું. એટલે ટાલ આવે ને એને પૈસા. અને ટાલવાળાનું એક સુખ છે, મોટું સુખ છે. તમે જો રાતે 2 વાગે તમે ગાંધીનગરમાં ઉઠાડો કોઈ ટાલવાળા મિત્રને, કહેતા તમે કે આપણે અર્જન્ટ અત્યારે દાહોદ નીકળવું પડે એમ છે, મુંબઈ જવું પડે એમ છે, એટલે સીધો કપડાં પહેરીને રેડી ધન કમ્પ્લીટ. એને અરીસો ગોતવા પણ નહીં, એને દાંતિયો ગોતવા પણ નહીં. કોકને ટાલ બતાવી લાગે, આ લોકો સારા ગોતી લે તરત જ. આ છે ને બહુ હોશિયાર પ્રજા છે. અંદર અંદર એ લોકોનું હાલે છે. ના ના ના, આ વિડિયો વાળાએ 2-3 ટાઇલ ગોતી છે. તું જોજે, હું સમજુ ને ભાઈ, આયા જ છે હાજર સ્ટોકમાં જગારા મારે ખમ્મા. તમે ખોટું ન લગાડતા ભાઈ, આપણે તો એક જ કહેવાય, આપણે બધા એક છીએ. બોલો અંબે માતકી જય. પેમેન્ટમાં પ્રોબ્લેમ ન થવો જોઈએ, શું છે? તો ટાલ ફાયદો છે ભાઈ, ટાલ વાળાને તમારે એપ્રિશિએટ કરવા જોઈએ. હા, એને 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 એ હંમેશા તૈયાર જ હોય. એને અરીસો ગોતવા પણ નહીં, દાંતિયો ગોતવા પણ નહીં. અને એ દુઃખ એક જ વાતનું છે રીટાબેન, કે એ માથું ધોવે ને તો મોઢું ધોવાઈ જાય છે, અને મોઢું ધોવે તો માથું ધોવાઈ જાય. કારણ કે આમાં કાંઈ ભારત પાકિસ્તાનની બોર્ડર તો છે નહીં ક્યાં. એટલે પણ બહેનો, અરે ગુજરાતી પ્રજા વાળ માટે એટલી આમ પોઝેસિવ બહેનો તો કેટલી બધા હેરસ્ટાઇલમાં ધ્યાન રાખે. હા, હવે તો બહેનો ઓલા કેટલાક આટલો કોલું હાઇલાઇટર કરાવે છે, ખબર છે ને? આમ આટલું કેટલું બધું ધ્યાન રાખે, કેટલો ખર્ચ. અને પુરુષોનું સિમ્પલ લિવિંગ છે, હાઈ થિંકિંગ છે. જેટલા અહીં પુરુષો બેઠા છે તમે જુઓ, બહેનો એ 40 રૂપિયાના ભીંડા 20માં લ્યાવ્યા હશે ને તો આખી સોસાયટીમાં કહેશે. 40 નો કહેતો તો 20માં ભીંડા લેવી 2 કિલો, અને પુરુષો 2000ની બોટલના 2 રાઉન્ડ લઈ લેશે, કોઈને કહેશે નહીં, સાયલન્ટલી હુઈ જશે.
સિમ્પલ લિવિંગ બસ, હાઈ થિંકિંગ, યુ નો. ખબર શું પડે સાહેબ, 2000 ની બોટલ વેગી પેટમાં, ઓલા 40 રૂપિયા ભીંડા વાકે શેરીમાં કેવા જાવ સાહેબ, જાગો ગ્રાહક જાગો. ખબર ન પડવા દે સાહેબ, આપણે પુરુષો એટલે કઈ જેમ તેમ વાત જાવો. અને ઘરના એ રાતે 8 વાગે કીધું, તમે બોલો આવ્યો અચાનક, અને રાતે 8 વાગે ઘરે આવી અને તરત જ આમ લેપટોપ ખોલી અને કામ કરતો હતો, અને ઘરવાળી જઈ ગયા વળી એક દિન કે પાછો પીને આવ્યા તમે. અરે કે તને કેમ આવું લાગે છે કે તું ફૂંકી લે કાંઈક, અરે કારણ કે ઓલી 2-3 પાન મસાલા ખાઈ લીધા, ખબર ન પડે. અરે કે હું કામ કરું છું 8 વાગે લગી ઓફિસનું, એ કે એ કામના દીકરા થવામાં બેગ ખોલીને બેઠા છો તમે, એ કે આ લેપટોપ નથી કે આ તમે મને ન બનાવો, કે રાતે 8 વાગે કપડાની બેગ ખોલીને આમાં હું કરતો હતો, આ કે તમે આ બેગ ખોલીને બેઠા છો, લેપટોપ નથી, લેપટોપ તમારા ટેબલ ઉપર ઓલી બાજુ પડ્યું છે, કે સુઈ જાઓ હવે સાના મુના. ખરેખર એક જણાએ ફેસબુક પોસ્ટ મહારાષ્ટ્રમાં લખ્યું કે કાલ રાત્રે મારી ઘરે પાર્ટી હતી અને 8 પેક મેં પીધા અને પછી હું છતાંય રિક્ષા કરીને મારી ઘરે પહોંચ્યો, મેં કાર ડ્રાઇવિંગ ન કર્યું, રૂલ્સનું પાલન કર્યું અને 350 રૂપિયાની રિક્ષા કરીને મારે ઘરે પહોંચ્યો તો 250 લાઈક આવી. બોલો કોકે જોર્જિયસ લખ્યું અને કીધું, કોકે કીધું તારી સ્ટેમિના જોરદાર કહેવાય, 8 પેક પછી તું કે ભાન માર્યો બહુ કહેવાય, 150 પોસ્ટ પછી છેલ્લી 2 પોસ્ટ એવી હતી કે પણ તું ગયો તો કોની ઘીરે, પાર્ટી તો તારી ઘીરે હતી, કે તું ગયો તો અમે બધા તારી ઘીરે, તું ગયો તો ક્યાં. એટલે લોક સાહિત્ય શીખવે છે મને ને તમને ભગવાન વેદ વ્યાસ વાર્તા દ્વારા શીખે છે, જો જુગારમાં ચડી ગયા ને તો 18 લાખ હત્યાઓના પાપમાં પડશો, આખા કુટુંબની ગોત્ર હત્યા, સ્વયં નારાયણની હાજરી હોય છતાંય બચાવી ન શકે, એક જુગાર એક લત એ શીખવે છે ક્યાંક મને ને તમને આપણા પુરાણો આપણા શાસ્ત્રો, કે દારૂ કાયમ દુઃખ દેનારો ને બે ઘડી ની મોત, દારૂ કાયમ દુઃખ દેનારો ને બે ઘડી ની મોજ, મોજ લેવામાં એ કંઈક ઉજાણા, મોજ લેવામાં એ કંઈક મરાણા ને કજિયા થતા રોજ, દારૂ મૂકી દૂધડા પીજો એ દુનિયાન દુઃખ ન દેજો, દારૂ મૂકી દૂધડા પીજો એ દુનિયાન દુઃખ ન દેજો. એટલે કોઈ શાયરે કીધું છે દોસ્તો, ગિલાસો મેજ ડૂબે ફિર ન ઉભરે જિંદગાની મેં, હજારો બહે ગયે ને બોટલો કે બંધ પાની મેં, ગિલાસો મેજ ડૂબે ફિર ન ઉભરે જિંદગાની મેં, હજારો બહે ગયે ને બોટલો કે બંધ પાની મેં, નકર બરબાદ અપની જિંદગી બોટલ કે દીવાને, તું કાટેગા બુઢાપે મેં જો બોતા હૈ જવાની મેં, એ દારૂ કા પિયાલા મોત કા કડવા પિયાલા હૈ, મિલા હૈ ઝહેર શરબત મેં છિપી હૈ આગ પાની મેં, મિલા હૈ ઝહેર શરબત મેં છિપી હૈ આગ. અરે તમે તમારા ભગવાનને રાઘવેન્દ્ર સરકારને તમે તમારા ઈષ્ટદેવ કદાચ બીજા કોઈ હોય, મુબારક. 33 કોટી દેવતાઓ છે આપણે ત્યાં, અલગ અલગ સંપ્રદાયો, અલગ અલગ ભગવાનની માનસિકતા છે, ઈશ્વર એક હોવાની છે, ની દ્રઢ શાસ્ત્રો આપણા કે છતાંય, મુબારક, એમાં હું નથી પડતો. પણ તમે 700 વર્ષના ઇંતજાર પછી આ ધરતી ઉપર રામ મંદિર થવા જઈ રહ્યું છે 22 તારીખે, અહીં બેઠા બેઠા તમે તમારા રામને એટલું કહેજો મારા વાલા, કે હું સનાતન હિન્દુ ધર્મની અંદર જીવનારો સંતાન છું, હજારો જન્મોના મારા કોટી પુણ્યો ભેગા થાય ને ત્યારે મને આ દેશ ઉપર જન્મ મળે, આ ખોળિયું મળે, હું મારા પેટને કબ્રસ્તાન નહીં બનાવું, મારા પેટમાં કોઈ દી નોનવેજ ન ખાઉં, હું મારા હોઠને કોઈ દિવસ દારૂ ન અડાડું ને, એટલે એ 100 કરોડનું દાન તમારા પરિવારે આપ્યું ગણાય મારા વાળા, દઈ હકો ને ભગવાનને, આ દેજો મારું કહેવાનો અર્થ, કદાચ કોઈ 5 લાખ રૂપિયા દાન ન દઈ શકે તો યુવાન મિત્રો બેઠા છે કે વ્યસનથી કોઈ દૂર રહીએ, તો એ બહુ મોટી મોટી સમાજ સેવા છે, એટલે કેવું પડે ત્યારે આવું સરસ મજાનું આયોજન રીટાબેને કર્યું હોય સાથે કેતનભાઈ અને બધા મિત્રો, અને આટલી 35-30-35 હજાર દીકરા દીકરીઓ જ્યારે અહીં સરસ રીતે ગરબા રહી આટલી શાલીન રીતે, અને પહેલી જ વારના આયોજનમાં આવી ભવ્ય સફળતા ગામે આપી હોય, એકવાર ખૂબ તાળીઓના ગળગળાટથી આપણે વધાવીએ ભગવાન રાઘવની પાદુકાની સાક્ષીએ, રામ મંદિરની સાક્ષીએ તમે ગરબા લીધા છે, અને એ બસ એ રામાયણ મારા તમારા જીવનમાં યાદ રહીએ કે આપણા વડીલો કેવા હતા,
10,000 વર્ષ પછી આપણે રામને યાદ શું કામ કરવા પડે? બહુ નાના નાના પ્રસંગો છે, પણ ક્યાંક લોક રામાયણના તમને ક્યાંક સ્પર્શે તો ડિવોર્સ અટકી જાય એવી મારી શ્રદ્ધા છે. રાવણને મારી નાખ્યા પછી બીજા દિવસે પુષ્પક વિમાનમાં જવાનું હતું, અને એક ક્ષણે હનુમાનજી બેઠા છે, જાનકીજી બેઠા છે, બીજા બધા વાનરો બેઠા છે, જય જયકાર થઈ ગયો છે 14માં ભગવાન રાઘવનો. અને ત્યારે એક વાનરે બહુ વિવેક સાથે માં જાનકીને એક સવાલ પૂછેલો કે માં એક સવાલ પૂછી શકાય? શું? તો કે આપને તો વનવાસ નહોતો ને, કઈ કઈ તમને વનવાસ આપ્યો હતો? તો કે ના નહોતો. લક્ષ્મણે જોયું કોણ હું કામ આવું પૂછે? તો કે ના પૂછવા દો, કઈ વાંધો જાનકી. તો કે તો માં વિનંતી સાથે એટલો સવાલ પૂછ્યો તો આપ નીકળ્યા શું કામે? ભગવાન એકલા નીકળ્યા હોત, રામ નીકળ્યા હોત તો આ સીતાહરણ નો થાત, આવા યુદ્ધ નો થાત, અને આ કઈ કાશ નો થાત ને. ટૂંકમાં વાનર નો કહેવાનો મુદ્દો એ હતો મારા ભગવાનને તકલીફ ન પડત. આપ નો નીકળ્યા હોત, આપ ઘરે રહ્યા હોત તો. ત્યારે માં જાનકી એ હસી પડ્યા, અને પછી એને વાનરને જવાબ આપેલો કે બટા તારી વાત આવ સાચી, મને તો રોકવામાં આવી હતી કૌશલ્યા દ્વારા, કઈ કઈ દ્વારા, મારે જવાનું નહોતું, પણ છતાંય હું નીકળી એટલે. અને ઈશ્વરનું જાનકીએ ભગવાન રામને કીધું હતું કે જો તમે મને લીધા વગર અયોધ્યાની બહાર પગ મૂક્યો છે રામ, તો અહીંયા મારું પ્રાણ પંખેરું ઈસી મિનિટે ઉભું જાય, એ ઘડીએ હું અહીંથી પ્રાણ છાડી દઈશ, ખબરદાર મને મૂકીને ગયા છો, મારો ધર્મ છે. એટલે ત્યારે જાનકી એમ કહે છે કે હું એટલે નીકળી કે જેથી કરીને આ દેશની હજારો લાખો કરોડો સ્ત્રીઓને ખોટો સંદેશો ન જાય કે મારી અયોધ્યા અવધના મહેલમાં નહીં, મારા રામ જ્યાં હોય ત્યાં મારી અયોધ્યા હોય. દાંપત્ય જીવનનો આથી વધારે સારો ઉદ્દેશ ભલા માણસ કે મારો ધણી જ્યાં હોય. વિચાર કરો, આપણે નથી જોયું કે લગ્ન થયા પછી કોઈના વિઝા અમેરિકાના થાય, કોઈના કેનેડા ના થાય, એટલે પતિ પત્ની સાથે વ્યાજે ઘસે ભાઈ, ત્યાં રોટલો નીકળ્યો આપણો, કોઈ હૈદરાબાદ વ્યા જાય, કોઈ મદ્રાસ વ્યા જાય. હે, તો આ રામાયણને આપણે જીવનમાં ઉતારવાની ક્યાંક રહી ગયા, ક્યાંક કસર. એટલે આપણે અત્યારે આમ 10માંથી 4ના ડિવોર્સના કેસ ફાઇલ થયેલા જોઈ છે. આનું કારણ મૂળમાં મને એમ લાગે છે કે ક્યાંક આપણે આપણા પૂજ્ય ચરણોના પૂજ્ય ચરિત્રોને જીવનમાં ઉતારવાનું રહી ગયા, ભૂલી ગયો. આપણે બહુ ફાસ્ટ યુગમાં આવી ગયા, એટલે વિદેશની અંદર અમે જાતા હોય, કેટલા બધા પ્રસંગો અમને મળતા હોય, એમાંનો આ ચાઇના, અત્યારે તો કોરોના પૂરો થયો માંડ, આપણે આ 6 ફૂટ, કારણ કે આપણે તો 6 ફૂટ 6 ફૂટ કેવી રીતે આગા રાખી શકીએ? મને તો એમ લાગે છે કે 5-10 વર્ષમાં તો આપણી કેરોસીનની લાઈન પાકિસ્તાનમાં પોગી જાય. આપણે અહીં એટલી બધી, અને આપણે મૂળ મળવાવાળી પ્રજા છીએ ને, જ્યાં સુધી હાથ મિલાવીને મળી નહીં, કેતનભાઈ હું તમે મળી બસ ભરીને મળી નહીં તો મળ્યા જ ન કહેવાય. એટલે એ 6 ફૂટવાળું આપણા માટે અઘરું હતું, અને છતાંય આપણે 3 વાર વેક્સિન લીધા બોલો, અને ત્રણ કોરોનાના રાઉન્ડ પછી જીવતા નીકળ્યા. એક તાલી તો બનતી હે કે ઈશ્વરે આપણને બચાવ્યો. આપણા દેશની પોલીસને વધાવો તમે તાલી, આપણા ડોક્ટરોને વધાવો કે જેના લીધે આપણે બચ્યા. હા, પોલીસે થોડાક મોર બોલાવ્યા. આમ બધા રાજ્યોમાં બોલ્યા લગભગ મોર, પણ એક જ જગ્યાએ બોલ્યા પાછા નથી સમજાણું, કાંઈ વાંધો નહીં. ગઈઠી આવો, અમારે અમારી સોસાયટીમાં એક બાપા છે ને, એ કોરોનાની પહેલી લહેર થોડું શરૂ થયું હતું હજી, અને એ બહાર નીકળી જાય, એને ઘીરે હવે કાકા કેમ બહાર નીકળો છો? મને કે તારી કાકીનું કચકચ સાંભળવો ને આના કરતા કે કોરોના. હા, અમને બથ પર લેવી હારી. પોલીસવાળા રોક્યા, કેમ નીકળ્યા છો? એટલે કાકાએ ખિસ્સામાંથી 4 મરચા કાઢ્યા, એ કે શાકભાજી લેવા નીકળ્યો ભાઈ, આવી આ જાવાલો બહાર ન નીકળતા આવે. સારું સારું બાપા. વળી બીજા દિવસે વળી કાકા 2 કલાક નીકળી જાય, વળી કોઈ રોકે પોલીસવાળા, શાકભાજી 4 મરચા બતાડે. એમાં 2 દિલગી 4 મરચા આવેલા, મરચા લંઘાઈ ગયા, અને પોલીસવાળાને ડ્યુટી ફેરી બીજી શેરીમાં. આ મરચા આ કે તું તો 4 દિવસથી મરચા લઈને રખડો, ફૂડવું ફૂડવું કરતી 2 નાખ્યો. આ 4 મરચામાં 4 દિવસથી રખડોશ કે આવાય પડ્યા. કેટલાક કોરોનાની અંદર છે ને, તમારે જોવું, અમારે ડોશિયું કહેતી હતી 21 માર્ચ સુધી, તો ડોશિયું કહેતી હતી કે હે ભગવાન મારો હવે જીવવું નથી બાપા, સે જે જીવવાનો મોહ નથી, હવે તો સાંભળ્યો છે ને દોરી ખેંચી લ્યા ને, એટલે બસ. આવું 20 તારીખ લગી કહેતી હતી, 21 લગી કહેતી હતી, 23 તારીખે 23 માર્ચ સાંજે 5 વાગે સાહેબ આવ્યા હતા, યાદ કરો. મેરે પ્યારે ભાઈઓ ઓર બહેનો, આજ સે 22 દિન તક કોઈ અપને ઘર સે નહીં નિકલેગા. યાદ છે આ શબ્દો? આ કોઈ હેમજૂ જ નહોતું મારા સિવાય. રીટાબેન, ખરેખર મોદી સાહેબને હું હેમજો છું ને, સાહેબે હું કીધું હતું? અગર હમ
22 दिन तक अपने घर से नहीं निकलेंगे तो हम 22 साल पीछे चले जाएंगे। तमे आ वाक्य हैंबलू से बधाई पाड़ो आ, पर तमे हेम जानो ता आपणे अत्यारे 140 करोड़ छीए, 22 वर्ष पहला आपणे 100 करोड़ हता। આપણને સાહેબે શાનમાં સમજાવ્યું, જો ઘીરે નહીં દો તો આ 40 કરોડનો ખોબો ઉપડી જવાનો છે। આ હું જ સમજો તો એટલે આપણે ઘીરે રહેવાય પેલા। અને અમારે અંકિતનો ફોન આવ્યો, આમ ક્યાં ગયો, ઉભો થાય જરાક, આમ આમ હા એમ, આને જોઈ લ્યો, આ જબો પહેરેલો છે ને, એટલે આવે છે દરેક વખતે જબો પહેરીને। એ અંકિતનો મને 5:30 વાગે ફોન આવ્યો, મને કે સાહેબ તમે ક્યાં છો? મેં કે આખો દેશ મોદી સાહેબની સામે બેઠો છે ભાઈ, બધા ચીવી સામે, ક્યાં? મેં તું ક્યાં છો? મને કે લોચો થઈ ગયો છે। મેં શું તમે સાંભળ્યું? હા, મેં સાહેબે કીધું ને જે જ્યાં છે અહીંયા રોકાઈ જાય। હા, ઈજ તો પૂછવું છે, મેં શું તું ક્યાં છો? મને કે વોશરૂમમાં, હું હલવાણો છું। મેં કા? મને કે મનનું માનું કે મોદીનું? બારો નીકળે, બારો નીકળે, કીધું આ હું થાતાનું 2.5 વર્ષ લગી। પણ સાહેબે, અને ગુજરાતી પ્રજા, હું વાત કરતો હતો ત્યાંથી, માનસિકતા તો એક જ હરખી રહેતી। આપણે કોકનું સેનેટાઈઝર હોય ને તો આપણું સેનેટાઈઝર હોય તો પીચુક કરતા હતા, અને કોકનું હોય ને તો પીચુક 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 કરતા હતા। તમે જુઓ, ઘણા તો આખા શરીરે છાંટી લે, સેનેટાઈઝર મૂક્યા નહીં આપણે, વાત જવા દો। અંકિતને પહેલી વાર બેંકમાં પૈસા મોકલ્યા, ઉપાડવા ગયો ને, ભેગો સેનેટાઈઝર આપ્યું બેંક વાળા, હબડકો ભરીને માથે ચડાવી ગયો બેંક વાળા। મને માથે ફોન કર્યો, મને કે બેંક વાળા માતાજીમાં માનવા મીડ્યા, મને કે અરે અરે, મને કે કાંઈક શરણામ, અરે કાયટ મેં કીધું એ શરણામૃત નથી કે, અને હવે કોઈ ન કહે કે મેં દારૂને હાથ નથી અડાડ્યો, કારણ કે હાથ જ ધોયા ને આપણે નખરા, એમાં ઘણા, અને ઘણી બધી કલા વહી ગઈ, પાણીપુરી વાળાની કલા વહી ગઈ, તમે જુઓ, કારણ કે એ લોકો અઠવાડિયું અઠવાડિયું નાતા નહોતા, અને જે પાણીપુરી બનતી હતી એવી પાણીપુરી હવે બનતી નથી। અને તમારી હિન્દી સાંભળવું હોય તો પાણીપુરીને રેકડી ઊભું રહેવું, જે હિન્દી બોલે આપણી બહેનો, આહા એ ભૈયા મોટી મોટી દેના, કાણાવાળી નહીં દેના, સણા નીકળ જતા હે તો પાણી કોણી તક આતા હે, ફેર ખાટી ખાટી વાયશ આવતી હે। હિન્દીએ તો જે ઉપાડો લીધો છે, થોડું મોનિટર આપો ને હિતેશભાઈ મને પ્લસ આગળ, વાત જવા દો, હિન્દી ભાષી વહુ આવે ગામડામાં, અમારે આવી ગયા કેટલા બધા પરિવારોમાં, અને સાસુએ કીધું, લોકો તમારે સસરે કહો ઢીકા માર કે ડુંગળી દેના, અમારે સૌરાષ્ટ્રમાં ડુંગળી કાપવા હાટું ચાકુ નથી, ખબર છે, આમ ઢીકો મારે ડુંગળી તોડી નાખવાની, તમારે સસરે કો ઢીકા માર કે ડુંગળી દેના, આને ડુંગળી લીધી ને સસરાને ફેરવીને એક ઢીકો માર્યો, એમાં તબલા નતો વાગ્યા, ખોટું મ્યુઝિક નહીં આપતું, એટલું બધું બજેટ જ નથી તારું, આમાં L6 નો મણકો હલી ગયો ભાઈ એનો, આ સસરા એક કરતો, પછી સસરા કોઈ બોલ્યા જ નહીં। અને અમુક અમુક ને તો જિંદગી આખી છે ને પૈસામાં જ ગઈ હોય ને, એક બાપા બોલતા નહોતા, એટલે ત્રણ છોકરા, ત્રણ વવરું, 18 જણાનું ખાનદાન, બાપુજી બોલતા નથી, કાંઈક કહેવા માગે છે, હવે ક્યાંક એક દીકરો કે એક રૂપિયો આપ્યો નથી, કે કાંઈક પૂછો ને, કાંઈક ક્યાંક પૈસા બીસા દાટ્યા છે, 2-5 કરોડી કે ક્યાંક ખાચવીને હંતાડ્યા છે, તો કેટલાનું ડૉક્ટરને બોલાવ્યો, આ બોલી શકે બાપા, 18,000 ઇન્જેક્શન થાય, બોલે તાત્કાલિક 18,000 છોકરા ઉભા રહ્યા બધા, ત્રણ વવરું, 16 જણાનું કુટુંબ, હું 18 જણા કે 18,000 નું ઇન્જેક્શન દીધું, બાપા બોલે કાંઈક પૈસા મળે, અને ઇન્જેક્શનનો અસર 1.5 કલાક પછી થઈ, બાપા બોલ્યા કે પાડો હામેણો સાવે છે, 18,000 માં હામેણો પડ્યો, 18,000 માં પપ્પા પાડો, પાડો હાવણો ચાલે, એટલે ધર્મના સંસ્કારો જો નાનપણથી નહીં આવે ને તો કઈ ગઢપણમાં આવી જાય આ વાતમાં માલ નથી। આપણે બધા બહારગામ જવાનું હોય, કેતન ભાઈ તમારે મુંબઈ જવાનું હોય,
તો પેલા કપડું જે મૂકો એ તમે દિલ્હી જાઓ, શિમલા ફરવા જાઓ તો છેલ્લે નીકળે ને. આ બહુ સહજ વાત છે જીવનની. પેલું જે કપડું મૂક્યું હોય એ ખોલો ત્યારે સૌથી છેલ્લે નીકળે. આ બસ આટલું જ કરવાનું છે. 5-7-10 વર્ષના બાળકને ક્યાં લઈ જવો? આપણે જ ક્યાંક ઉદાસ છીએ કે આપણા છોકરાને આંગળી પકડીને આપણે મંદિરે લઈ જતા નથી, આપણે એને ગીતાજી માટે નથી કડક થતા. એટલા માટે આપણી દીકરીને ઈજા પહેરવાનું મને થાય છે, બાકી ભલામણ થાય છે નો વિચાર તો કરો. આટલી તમારા સંતાનોને એ પ્રાર્થના આપજો. એટલા માટે ગાવું પડે આપણા લોક સંસ્કૃતિના ગીતો. શું ગાય અને શીખવાડે મારા તમારી અંદર ભાવ જગત જગાડે. શું વિમલભાઈ? તાળી પાડો તો મારા રામ ની રે, બીજી તાળી ના હોય જો. બધાની તાળી જોયો મારે રામ ના નામ. 700 વર્ષ માં આપણો ઇંતજાર પૂરો થવા જઈ રહ્યો. ઉજળી પણ આપણા દેશ માં આવી રહી છે. આહા, ગાંધીનગર. તાળી પાડો તો મારા રામ ની રે, બીજી તાળી ના હોય જો. વાતું કરો તો મારા શામ ની રે, બીજી વાતું ના હોય જો. મારા રામ ની રે, બીજી તાળી ના હોય જો. જુવાની કોને કહેવાય છો? જુવાની માં મીરા ને શ્યામ મયા રે, જુવાની એને કહેવાય છો? તાળી પાડો તો મારા રામ ની રે, બીજી તાળી ના હોય જો. એ વાતનું મને તમને કાયમ ગૌરવ રહેવું જોઈએ કે 10,000 વર્ષ પહેલા અમેરિકાના કે લંડનના ભૂરિયાઓ પાસે કપડાં પહેરવાનું ભાન નહોતું ને, તેથી આ દેશમાં રામ રાજ્યની સ્થાપના હતી સાહેબ. આહા, દુનિયાની બજારે હોનું જોયું નહોતું ને, તેથી કાનુડાએ આ દ્વારિકા આખી હોનાની નગરી બનાવી દીધી. વિચાર તો કરો, આપણે એ ધરતીના વારસદારો છીએ. અને એમાંય ગુજરાત તો, ગુજરાતમાં બે ભૂમિ એવી છે કે જે ભાઈબંધીના શહેર છે. એક અણહિલપુર પાટણ, સિદ્ધરાજ જયસિંહનો ભાઈબંધ હતો માલધારી અણહિલ, એટલે એને પોતાના ભાઈબંધ અને અમર કરવા માટે પાટણની રાજધાનીને અણહિલપુર પાટણ નામ આપ્યું. આ ભાઈબંધીનું 900 વર્ષ પહેલાનો દાખલો. અને 5,500 વર્ષ પહેલા કૃષ્ણ પરમાત્માએ સુદામાને બંગલો બનાવીને સુદામાપુરી પોરબંદરને નામ આપ્યું. આ દ્વારિકાધીશની ધરતી છે. ઘણો ફેર છે રે, કોને ભાઈ બંધ કહેવાય છો? ભાઈ બંધ માં ઘણો ફેર છે રે, કોને ભાઈ બંધ કહેવાય છો? ભાઈબંધી માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે, એને ભાઈ બંધ કહેવાય છો? એટલે 500 કરોડ ના તમે માલિક થાવ, મુબારક. ભગવાન તમને જાજુ આપે. બ્રાહ્મણ છું હંમેશા, બીજાનું જોઈને રાજી થાવ. કમાવ 500 કરોડ ના તમે આસામી થાવ, મુબારક.
પણ શનિવારની સાંજે તમારી અડધી ચાની રાહ જોતા પાંચ ભાઈબંધ જો તમારી પાસે ન હોય ને તો તમે દુનિયાના ગરીબમાં ગરીબ માણસ છો, યાદ રાખજો. એ મારા વાલા, આ સમય તો ભાઈબંધીનો હશે અને એ શ્રેષ્ઠ સાબિત કર્યું કૃષ્ણ પરમાત્માએ. દુનિયાનો ગરીબમાં ગરીબ સુદામો અને દુનિયાનો અમીરમાં અમીર, વિચાર તો કરો. એક ધારાસભ્ય આપણને ઓળખતા હોય ને તોય આપણને કરંટ હોય, મુખ્યમંત્રી આપણો ફોન ઉપાડતા હોય તો આપણને પાવર હોય, અને દ્વારિકાધીશ જેનો ભાઈબંધ હોય અને એ છતાંય જઈને દરવાજે ઊભો રહીએ, વાત તો બહુ જાણીતી છે કે હું એનો ભાઈબંધ છું. હાલે હવે ચોકીદાર ઊભા હોય ને અહીં ગાંધીનગરમાં, આપણે ઘણા જગ્યાએ જાય, એ ધોમ જ હોય, ખબર છે સાહેબ અટાણે નવરા છોડાવે. હવે સાહેબ વિડીયો ગેમ રમે, શાંતિ રાખ ને તું, તું અંદર જવા દે ને ભાઈ મને. એ પટાવાળ ઉભો રે ને તારે હું ઉતાવળ છે. હા જો હાવ નજીક આવી ગયું છે, આ નજીક આવે ને તારે ઉભું રહી જવાનું. અહીંયા બહુ અનુભવ થાય તમને, તો બધાને હોય છે જ. પટાવાળા એવા ધોમ હોય, સાહેબ એમ થોડા નવરા હોય કે તમારા જેવા આયેલા આવે, કેટલા એપોઇન્ટમેન્ટ લીધી છે તમે? હા હે, હા અંદર સાહેબ પબજી રમતા હોય, આ ધોમ હોય. એટલે હવે જો અહીંયા આપણા સચિવાલયનો પટાવાળો જો જવાબ ન દેતો હોય તો દ્વારકાધીશનો પટાવાળો હોય એ તો કેમ હોય પહેલા? હા એ એમ થોડો કોઈને અંદર જવા દે, ભાઈ તું કોણ છો? તો હું ભાઈબંધ છું સુદામાં, અંદર નો જવા દઉં. હા હા, અને ત્યારે જે ઘટના ઘટી હતી વાત તો બહુ જાણીતી છે, પણ હું જરીક આમ મને યાદ આવી ગઈ એટલે. ભાઈબંધો બેઠા છો, આવું સરસ સહાય ફાઉન્ડેશનનું આયોજન, એક પવિત્ર આયોજન કર્યું હોય રાઘવ ભગવાન રામને સાક્ષીમાં રાખીને, એટલે મને યાદ આવે કે રામે ગળે લગાડી અને મિત્રો બનાવ્યા છે, સુગ્રીવને મિત્ર બનાવ્યા. તમે જુઓ તારી ભાઈબંધી છે મારી સાથે, તારે મને પગે નહીં લાગવાનું. તો એ મિત્રતાને નિભાવી ભગવાન રાઘવે વિભીષણને મિત્ર બનાવ્યો, એટલે રામે ક્યાંય વિભીષણને તાને લંકેશ કહીને જ બોલાવતા, જેને રામાયણનો થોડો ઘણો અભ્યાસ હોય. તમે જુઓ મિત્રતાનો શ્રેષ્ઠ ઉદાહરણ એટલે રામ. હે, એને મિત્રતા નિભાવી. સુગ્રીવને તને તકલીફ છે, ભાઈ તારો જ્યાં સુધી તારી સમસ્યાનું નિવારણ ન થાય તો મારી ભાઈબંધી છે નહીં, તમારો ભાઈબંધ જરૂર માંગ હોય. સુદામાને બંગલો બનાવી અને કૃષ્ણ પરમાત્માએ સિદ્ધ કર્યું હતું કે તમારા ભાઈબંધને જરૂર હોય ત્યારે એને કંઈ કહેવાનું ન હોય. એક જણા પાસે 10,000 રૂપિયા માંગ્યા કેતનભાઈ, એટલે બીજો ભાઈબંધે ના પાડી, ગયો નથી મારી પાસે પૈસા, માફ કરી. પણ એની આંખમાં આહુડ આવી ગયા, એટલે ઓલો જે માગનારો હતો ને એમ કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, ન હોય તો હું બીજેથી વ્યવસ્થા કરી લઈશ. એમાં તું મોળો કાં પડી જા? તો કે મોળો એનો નથી પડતો કે પૈસા નથી મારી પાસે, તો કે તારે જરૂર હતી અને એ મને ખબર ન પડી, એનો મને મોળપ આવી જાય. અરે મારા ભાઈબંધને જરૂર પડી અને મને ખબર ન પડી યાર, મારે વ્યવસ્થા પહેલા એમ ભાઈબંધને ખબર ન પડે એમ એની મદદ કરો ને, એ ભાઈબંધી કહેવાય. બાકી તો લોન આપી હોય એટલે ગાયું હશે કે અરે દ્વાર પાલો કન્હૈયા કહે દો, અરે દ્વાર પાલો કન્હૈયા સે કહે દો, મિલને સુદામા ગરીબા ગયા હે, મિલને સુદામા ગરીબા ગયા હે, ભટકતે ભટકતે ન જાને કહાં સે, ભટકતે ભટકતે ન જાને કહાં સે, તુમ્હારે મહેલ કે ગરીબ આ ગયા હૈ, તુમ્હારે મહેલ કે ગરીબ આ ગયા હૈ. पगड़ी नतन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा, न सर पे है पगड़ी नतन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा. हुआ रुक्मणी को बहुत ही अचंबा,
हुआ रुक्मणी को बहुत ही अचंभा, मेहमान कैसा अजीबा गया है, मेहमान कैसा अजीबा गया है। अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, मिलने सुदामा गरीबा गया है, मिलने सुदामा गरीबा गया है। बोलिए द्वारिका देश की जय। आ कानूडानी धरती से आनु गौर, अने खबरदार क्यारे द छोकरी वच्चे उभेला छोकरा ने आ कानूडा जेवो उभो छे आ शब्द न वापरता। આપણે જ પાળકૂટી નાખી છે, યાદ રાખજો આપણા ધર્મની, આપણે જ વાતે ઘર ઘડીએ બોલીએ છીએ, અમારે બે ભાઈઓમાં ભાઈ રામાયણ થઈ છે, આ શબ્દ આપણે જ બોલીએ છીએ, આપણે આ અમારો હનુમાન છે ભાઈ, આપણે શું કરીએ? અરે હનુમાન કેવી રીતે કહી શકાય સાહેબ? આ મનોજવમ મારુતુલ્ય વેગમ બુદ્ધિમતામ વરિષ્ઠમ, એ કોઈ વ્યક્તિને તમે હનુમાનની સાથે કેવી રીતે સરખાવી શકો, વિચાર તો કરો। તો આ શબ્દો ઉપર જો આપણે ચેતશું ને તો કદાચ સનાતન ધર્મને ઓછી આપણે આમ આમ સહજ અમારા ઘરમાં ભાઈ આ મુદ્દે મહાભારત થાય છે। અરે મહાભારત કેવી રીતે થાય વિચાર તો કરો, 18 લાખ હત્યાઓ થાય છે આપણા ઘરમાં, હગા ભાઈ ભાઈને મારી નાખ્યા હોય, આવું બને છે કોઈ દિવસ? આપણે તો કહેવાય કે મહાભારત થાય છે, આ શબ્દો ક્યાંક આપણે જ વાપરીએ છીએ, એટલે આપણા ધર્મ માટે આમ આપણે એને સહજતાથી લઈએ છીએ અને બીજા એને મજાક બનાવે છે। બહુ નાના નાના મુદ્દા તમને કહી રહ્યા છે, તમને કદાચ ગળે ઉતરે તોય તમારા, અને ન ઉતરે તોય તમારા, આપણે વેચેલ માલ પાછો લેતા જ નથી। કહી દીધું એટલે કહી દીધું હોય, એટલે બ્રાહ્મણ તો કહી છૂટે, અને મને કીધેલું એક જણા, મને કે તમે બ્રાહ્મણના દીકરા છો, ગોંડલના ડિલક્ષ બ્રાહ્મણ છો, મને કે તો મંત્ર બોલતા આવડે? મેં કે આવડે ને, તો મને કે તમાકુનો મંત્ર સંભળાવો, મેં કે લે સાંભળો, તમાલપત્રમ હસ્તમ ગૃહિત્વા ચૂનાર્પણમ અસ્તુ અંગુષ્ઠાયામ કુષ્ઠમ 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 ઓષ્ટમ સમર્પયામી। તમાકુને હાથના મધ્યભાગમાં ધારણ કરવું, નખ વડે ચૂનો લેવો, અંગૂઠા વડે કુષ્ઠમ કુષ્ઠમ કુષ્ઠી કરવી। તો મને કે બીડીનો મંત્ર મેં સાંભળ, બીડી પત્રમ મુખમ ગૃહિત્વા અગ્નિ પ્રગટાભ્યામ અસ્તુ તુમાડસ્ય ગોટે ગોટમ કેન્સરસ્ય સમર્પયામે। તો મને કે ગાંઠિયાનો શ્લોક આવડે, હવે ગાંઠિયા અમને બધાને વાલા ને, કલાકારો માટે અમારે ગાંઠિયા છે ને, એ તો અમારા માટે ખાદ્ય પદાર્થ નથી, અમારા માટે ચણાના લોટની વણેલી કવિતા છે। એટલે મને કે ગાંઠિયાનો શ્લોક સંભળાવો, મેં ગાંઠિયાનો શ્લોક સંભળાવો, કેતનભાઈ, વેલી સવાર કંદોય હાથમાં લે જારો, સ્વાહા બોલજો, નગર ગાંઠિયા મળશે નહીં। વેલી, જેને ગાંઠિયા વાલા હોય સ્વાહા બોલે, વેલી સવાર કંદોય હાથમાં લે જારો, સ્વાહા, ચણાનો આ લોટ જગમાં મને જીવથી પ્યારો, સ્વાહા, હફડિયા જોઈને ભૂખનો થઈ ગયો ફુવારો, સ્વાહા, ગાંઠિયા ન ખાઈ એનો એળે ગીયો જન મારો, સ્વાહા, ગાંઠિયા દેવ તમારી માથે પ્રસન્ન છે। તો મને કે ગાંઠિયાનો શ્લોક સંભળાયો, તમાકુનો સંભળાયો, બીડીનો સંભળાયો, ભજીયા બાકી રહ્યા મને, કે આ ભજીયા કઈ આજકાલના થોડા છે ભાઈ, ભજીયા તો આદિ અનાદિથી આવે છે, કેટલા વર્ષોથી ભજનોમાં ગવાય છે, સંતો કવિઓ ગાય છે, હરિને ભજીયા, પુરુષને ગાવશો ને તમે ભજન, ગુરુને ભજીયા, પ્રભુને ભજીયા, આ એટલે શું કરે છે, ભજીયા બનતા હશે પાછળ, ગુરુને ભજીયા, હરિને ભજીયા, પ્રભુને ભજીયા, આ કઈ આદિ અનાદિ કાળથી ભજીયા હાલે છે ભાઈ। મને કે નહીં, મસ્તી કરો, ભજીયાનો શ્લોક સંભળાવો, અને મેં એને ભજીયાનો શ્લોક સંભળાવ્યો રીટાબેન, કે લોટ ચણાનો પાણીમાં પલાળો। મંદાક્રાંતા છંદમાં આજથી 200 વર્ષ પહેલા સાંઈરામ દવે લખેલું, હા હું તો એનો ભૂત છું ભાઈ, એ ઓરિજિનલ ઈ થઈ ગયા। લોટ ચણાનો પાણીમાં પલાળો, પાણીમાં પલાળો, અને વાત મારી હળવી ફૂલ નથી, બહુ ગંભીર વાત કહું છું, કે રાઘવની વખતે જ્યારે રામ આ ધરતી ઉપર આવ્યા હશે ને ત્યારે વાંદરા તરીકે આપણે હશું જ, તો જ આપણે રામ મંદિરના સાક્ષી બનીએ। આ હું અધ્યાત્મ સાથે વાત કરી રહ્યો છું, કે ભગવાન કાળિયો ઠાકર જેથી દ્વારિકામાં આવ્યો હશે ને તેથી કદાચ આપણે જાડવા બન્યા છું, અને કાનુડાએ આપણા ઝાડની હેઠે આપણી હેઠે આરામ કર્યો હોય છે, તઈ જ આપણને ભલામણ, આપણે એને ભગવાનને મીઠો છાંયો ક્યાંક આપ્યો હોય છે, એટલે હું આ વાત, ભલે મારી હું હસવા જેવો માણસ છું, હસી કાઢવા જેવો નથી યાર, પણ આપણા દેશની કઠણાઈ એ છે કેતનભાઈ, કે આપણા દેશમાં મહાન થવું હોય ને તો મરી જવું ફરજિયાત છે,
એટલે જીવતા હાચવી લેજો બાપા. હા જો આ ભાઈ કેટલું હાલી ગયું મારા હાટું, ગોંડલથી વીરપુર જેટલું ફોટાવાળા આવેલા છે. પછી ઓલું ફોટાવાળાનું આપણે કહેવાનું થાય છે આજે ખાસ. લોટ ચણાનો પાણીમાં પલાળો, તાવડો મૂકો તેલ કાળો, ડુંગળીને મેથી બટેટા ને મરચા. એ શ્લોકમાં જ આવે છે, હું કરતો નથી કઈ. ડુંગળી ને મેથી બટેટા ને મરચા, રાતે તો હારા હવારે દેખારો. આજે ન સમજાય એ લોકો નીકળજો, આવતી વખતે પાસ મેળવી લેજો. સહાય ફાઉન્ડેશનનું જ્યારે આયોજન થાય, 300 રૂપિયાનો દિવસ છે, 3500 રૂપિયામાં છે, થોડું કન્સેશન આપશું તમને. ખોટા દુઃખી ન થતા ન કરા. ભજીયાનો સાંભળાયો, ગાંઠિયાનો, મન કે હવે છેલ્લી ચટણી બાકી રહી. મેં કહ્યું લે સાંભળ, આદુસી મરચા, લસણસ્ય લીંબુ, ધાણાસી જીરું, મીઠું નાખી દેવું. પછી પાટલા પર લસોટમ લસોટમ, એવમ પ્રકારે ચટણી ભવંતુ. આવી રીતે ચટણીના મંત્ર થાય. આહા, એટલે મંત્રો એટલા માટે યાદ કરાવું છું કે આપણા બા જ્યાં સુધી જીવતા ને, દાદીમાં જીવતા ને, એ રસોડા બેઠા રસોડા હતા. યાદ કરો, બા બેહીને રસોઈ કરતા, બેહીને કપડાં ધોતા, કામ બેહીને સંજવારી પોતા કાઢતા. એટલે આપણા બાને કોઈ દી ગોઠણના દુખાવા નહોતા. પછી રોહડા ઊભા થયા, ખબર છે એને, આપણે બધા સાક્ષી. 40 વટાવેલી આખી એક પેઢી ઊભા રોહડાની સાક્ષી છે. તમે બધા બેઠા હોય ને તો મને ભરો હોય તમે પ્રોગ્રામ સાંભળશો, પણ આ ઊભા છે ને આ કંઈ નીકળી જાય નક્કી નહીં. કારણ કે ઊભા છે ને એમ રોહડા ઊભા થયા છે. જાગો ગ્રાહક, જાગો. આ ગમે તેની હળી કાઢી મૂકે એમ છે. આ એટલે હું તમને કહું છું કે ખા લગભગ ઘરે રાંધવામાં કંટાળો આવે છે બૈરાઓને. આ હા, ઝોમેટો કરી લઈને બકા, ત્યાં ઝોમેટો આરે લગ્ન કર્યા છે આણે, સ્વીગી અરે ફેરા ફેર્યો છે ભાઈ. હા, એટલે માતાઓને મારી પ્રાર્થના છે, અન્નપૂર્ણા શબ્દ છે આપણા શાસ્ત્રો જનતા માટે. તમે વર્કિંગ વુમન હો તો તમે મેનેજ કરો, પણ થોડોક અનુપમામાંથી ટાઈમ કાઢીને આને ગરમા ગરમ ભાખરી ખવડાવો. હે માતાઓ, હે બહેનો, તો આ 5 વર્ષ વધારે ટકે એમ છે હજી. નકર આ સ્વીગી ને ઝોમેટો પતાવી દે આને બિચારાને. આહા, અને આ બિચારો કઈ નહીં કે સિમ્પલ લિવિંગ છે ને આનું, સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. હા, અને અમે દેશ અમેરિકાની વાત કરી, વિમલભાઈ મને યાદ કરે, મને કે આ કહેજો. ખરેખર થોડાક વર્ષો પહેલા, 9-10 વર્ષ પહેલા અમારો શાંઘાઈ પ્રોગ્રામ હતો. અમે ચાઈના ગયા હતા, અને ચાઈનામાં ખબર છે ને, એ લોકો ચશ્મા નથી પહેરતા, એ લોકો જરૂર પૂરતી આંખું ખોલે છે. આપણે રાતે હૂતી વખતે છેલ્લો મેસેજ કરીએ ને, અને ત્યારે જેટલી આંખ આપણી ખુલતી હોય ને એટલી એની ટોટલ ખુલે છે. સિરિયસલી, નેધરલેન્ડ હમણાં વન ડે ક્રિકેટમાં રમવામાં આવ્યું, સમજ્યા તમે? જો નેધરલેન્ડ આવ્યું, બીજું એક દેશ આવ્યો, હું ભૂલી ગયો, અફઘાનિસ્તાન આવ્યું ક્રિકેટમાં. બોલો, ચાઇના આટલા કરોડ છે, 140 કરોડની માથે છે એ લોકો. 11 જણા વિરાટ કોહલી જેવા ન હોય ભલામણ, પણ એ લોકોને ક્રિકેટ ક્વોલિફાઈ નથી થતા, કારણ કે એ હારા એકના એક છે આઉટ થઈને પાછો એકનો એક આવી જાય તો આપણને ખબર જ ન પડે કે એ આઉટ કયો થઈ જાય, બીજો ચેલા મોઢું ધોઈને આવી જાય ટી શર્ટ બદલીને. એટલે એ લોકોને ક્વોલિફાઈ જ નથી કરતા બીસીસીઆઈ વાળા. ખરે સિરિયસલી, આને ન રમાડે, અને નામે એવા હોય અહીંયા ન છું. અહીંયા છોકરો છોકરી જન્મે ને એટલે વાસણ પછાડવામાં આવે છે અને એનું નામ નક્કી થાય છે. આ ન તમે તમે માનજો મારું, ખરેખર સિરિયસલી, આઈ એમ નોટ જોકિંગ. દીકરો જન્મે એટલે થાળી પછાડવામાં આવે, એનો જે અવાજ આવે ને ટીંગ, એટલે આ ભાઈનું નામ ટીંગ. વાટકો પછાડ ટીંગ ટાંગ, એટલે આનું નામ ટીંગ ટાંગ. જીંગ જાંગ, ચામા ઝૂકો, અહીંયા થૂકો, મારો મૂકો. મૂકો અમારે આવ્યો નથી, અમારી ભેગો એક આજે રજા ઉપર મૂકો, અમારી અંકિતની ભેગો એક અમારે મૂકો આવે છે. એ મૂકાને છે ને એને બોલવામાં જરાક બ્રેક ચોટે છે. અમુક લોકોને કંપની ફોલ્ટ હોય ને, અને કંપની ફોલ્ટ હોય એ કારીગરથી રિપેર ન થાય. મૂકાની સગાઈ થઈ કેતનભાઈ, એને એની ફિયાન્સીને પહેલી વાર ફોન કર્યો કે એટલે છોકરીએ કીધું કોણ બોલો છો આ, હા કે હું મૂકો. ઓલી ફોન મૂકી દે, વળી કર્યો કમ કોણ બોલો છો, તો મૂકો. પછી મારી પાસે આવ્યો, મને કે
મારી જ કરવાડી નથી ઉપાડતી મને. મેં કીધું ભાઈ બેન એની જીભ જરાક જલાઈ છે, તમને ખબર નથી, તમારા ફિયાન્સ બોલે છે, મૂકે ચાલુ રાખજો. 15 મિનિટ વાત કર્યા પછી બાર આવ્યો, મને કે નહીં જામે કા, મને કે ન જામે એમ કા, મને કે બહુ ઉતાવળી છે. મેં કા, મને કે હું હજી તો આય બોલું ને ત્યાં લવ યુ એ બોલ નાખે છે, મને કે ધીરજનો છાંટો જ નથી આનામાં, મને કે અનિયાર નો જિંદગી જીવાય. મુકાને એમાં કેન્સલ થયું પછી મૂકા, તારી ચોઈસ કેવી છે? મને કે આપણા કરતા 2-3 વર્ષ મોટી, હા મને કે મોટી ગોથો. મેં ગાંડો છો સગાઈ હંમેશા 2-3 વર્ષ નાની છોકરી આરે માણસ કરે એમ, મને કે અહીંયા જ લોચો થાય છે. તો જો એને વાત કરી જોરદાર, મને કે આપણા કરતા 2-4 વર્ષ મોટી છોકરી ગોતવાની, કારણ મને કે આપણને ખીજાય ને તો વડીલ જેવું લાગે, ખોટું ન લાગે મને કે. એની પાસે મૂકો રેલવે સ્ટેશને ઉભો હતો ને એક જણો દોડતો દોડતો આવ્યો, એ કે ભાઈ સૌરાષ્ટ્ર મેલ ગઈ? મૂકો કે ઓખા બાંદ્રા? તો કે હા હા. 5:30 વાળી? તો કે હા હા. 7 વાગે બોરીવલી પહોંચાડી ને? તો કે હા ઈ આ ગઈ. ઓલો કે યાર મૂકો કે મને પૂછ્યું ન હોત ને તો પકડી લેત, માને પૂછ્યું ને એમાં ગઈ. વાત હા વળવી ફૂલ છે, પણ પતિ પત્ની જેટલા બેઠા છે ને એને કહું છું કે અદાલતમાં છૂટાછેડાની પર સહી કરતા પહેલા કોકને પૂછી લેજો, બચી જાય વાત. કોકને તમે હલવાઓ ને જ્યારે, ત્યારે તમે કોને પૂછો છો ને આના ઉપર તમારા જીવનનું ટાઇટેનિક આગળ હાલે છે. છેવટ કોઈ ગ્રંથને પૂછજો, કોઈ ગુરુને પૂછજો, કોઈ હારા ભાઈબંધને પૂછજો, પૂછો છો કોને? મૂકો કે હવે હું કરવાનું? બોલા કે આ જે 2-3 બેઠા ને એની ભેગા બેસ જાઓ. તો કે જેટલા એ મને પૂછ્યું ને બધા ચૂકી ગયા મને. અમુક હોય ને એવા, હા મૂકાને હાથમાં ફ્રેક્ચર હતું. મૂકા શું થયું? મને કે હું કૂતરું કહીડ્યું. તો મેં કીધું કેમ કહીડે યાર? મેં કીધું હાઈડ ન કરાય? મને કે નહીં કર્યું હોય. જે સમજી ગયા છે એને ધન્યવાદ છે ભાઈ. આ આઈ લવ યુ ગાંધીનગર. બાકી અહીંયા આ ગામ ઘણાની વેદના નથી સમજતું. મારા જોખ સમજી જાય છે, સારી વાત ન કહેવાય. કોઈનું નથી સાંભળતા અત્યારે, તમે ત્યારે મને સાંભળો છો આટલા દિલથી યાર. આ આશીર્વાદ ન કહેવાય. આ હા તમારા બધાને વાય, હું વારી જાઉં. મને કે નહીં કીધું હોય કાં? તો કે ડ નીકળે ને એ પેલા કઈડી નીકળી ગયું મને કે. હાઈજી સ્પીડે આવ્યું હતું. બોલો પછી મને કે પણ મજા બહુ આવી. મેં કા કેવી રીતે? કૂતરા કઈડીમાં કોઈને મજા કેવી રીતે આવે? અરે મને કે સિરિયસલી મજા આવી. કા? મને કે કૂતરું બોખું હતું. તો મને કે ગલગલિયા થયા ખાલી. મને કે પોચું પોચું લાગ્યું. પછી મને કે તોય મારી બા ખીજાણા કે પોચું તો પોચું, બોખું તો બોખું હોય કે પણ કૂતરું તો કૂતરું જ કહેવાય. તો એ કે સોય વગરના 14 ઇન્જેક્શન લઈ લે. ખરેખર 3 પેઢીની પરંપરા છે ને, 3 પેઢીનું પાખંડ છે ને, 4થી પેઢી એ પરંપરા બની જાય છે. એટલે જાગો ગ્રાહક જાગો. ફરી કહું છું, હા વાત નીકળી છે કે જબ જબ ભાઈ હું ખોલો તું મીઠી બાની બોલો તું મોતી સવે એક રંગ એક મન મોલ રંગ મિલેગા જી વેરી તો કિંમત કર જાનીએ કહે કવિ બિરબલ કે સુનો શાહ અકબર આદમી કો તોલ એક બોલ મેં પે જાણીએ સમાજ કેવો છે. આનો નાનકડો એક 2 દાખલા આપીને પછી મારે ઉર્વશીબેનને કાર્યક્રમનો દોર સોંપવો છે કે આપણી આપણી આજુ નાના નાના છોકરા હવે ગામડું ગામ. અને એક સમય અમે નાના હતા ત્યારની વાત કરું તો ટેકનોલોજી આટલી હતી નહીં, કાંઈ ટીવી આટલા હતા નહીં. અને હું કહું છું નસીબદારમાં નસીબદાર આપણે છીએ. કેતનભાઈ 40 ઉપરની જેટલી પેઢી છે ને એ ભાગશાળીમાં ભાગશાળી પેઢી છે, કારણ કે આપણે ગૂગલની સહાયતા વગર ભણી લીધું અને મેગી ખાધા વગર મોટા થઈ ગયા. વી આર ધ લાસ્ટ. 40 ઉપરના જેટલા બેઠા છે એ પોતાની જાતને હંમેશા લુપ્ત થતી પ્રજાતિમાં માનજો, કારણ કે આપણે લુપ્ત થતી પ્રજાતિ, આપણે એક છેલ્લી પેઢી છીએ ધવલભાઈ, કે આપણે આપણા મા બાપનું માયના જીગરભાઈ
આપણા મા બાપે કીધું એમ આપણે કર્યું ને, એને કીધું કે અહીં પાણી જવાનું, હા ભલે. કેટલાક નંદવાઈ ગયા હાવ તોય કાંઈ વાંધો નહીં, બાપાએ કીધું કાંઈ બોલાય એમ જ નથી ભાઈ. હવે આપણે છેલ્લી પેઢી છે, વાતનો પ્રાણ પકડજો, આપણે છેલ્લી પેઢી છે કે આપણે આપણા બાપાનું કયું કર્યું અને આપણે આપણા છોકરાઓનું કયું કરશું. વી આર ધ લાસ્ટ. છોકરા કહેશે ને કે મારે આ આ ફેકલ્ટીમાં ભણવા જવું છે પપ્પા, મારે અહીંયા આમાં આની હારે લગ્ન કરવા. હા ભાઈ, જા સિમરન જીલે આપની જિંદગી, અમારાથી નથી થયું બેટા, તું તો લઈ લડી લે, તને ખબર પડશે 10 વર્ષ પછી કેટલી વિહે હોવા થાય. ઝેર જેવા થઈ જાય ઘણા તો લગ્નના આલ્બમને અડતા નથી, મેં જોયા છે 10 વર્ષ પછી. ખબરદાર કે એ કાઢતા નહીં કોઈ, એને અડવા ન દે કોઈ. આપણે ઘણા, તમે કોઈને ઘરે જઈને લગ્નના આલ્બમને પૂછજો કે તમારા લગ્નનો એ નથી ભાઈ, એ અમારે નથી મળતો. ઘણા ઈરાદાપૂર્વક ખોઈ નાખ્યા, કેટલાક તો નદીઓમાં પધરાવી દીધા છે. કે આ શહાદતની એક પણ ઘટના યાદ ના આવવી જોઈએ. અને એમાં એમાં આ ફોટાવાળાનો બહુ મોટો હિસ્સો છે. આપણી લગ્નની વિધિ 1.5 કલાકની છે, પણ હવે તો પ્રી વેડિંગ થવા માંડ્યા ને. પ્રી વેડિંગમાં કેવડો ખર્ચો થાય, કેટલાક અમારા લગ્નનો ખર્ચો જેટલો થયો, કેટલાકને પ્રી વેડિંગ થાય છે. મુબારક, હાલો પૈસા છે વાપરે છે, મુબારક. પણ ફોટાવાળા અને વિડીયોવાળા એક સમયે જે લગ્ન આપણે ગામડામાં થતા ત્યારે આ વૈચમાં ખબર છે ફોટા પાડવા હાટું એક રૂમમાં લઈ જાય આપણને, ખબર છે, યાદ છે. ચાલુ લગ્નમાં જ વચમાં ફોટા પાડવાના હતા, પ્રી વેડિંગ ને ફોટોશૂટ જુદું નહોતું ભાઈ. હા, અને એ ફોટાવાળો અને વિડીયોવાળા લઈ, ખબર દરેકના લગ્નમાં અમુક વસ્તુઓ જોવા મળી જ હોય. તમે એકાદ કાકી હોય એની બેગ ખોવાઈ ગઈ હોય, એ દરેક લગ્નમાં થતું જ હોય. એ બેગ જ ગોતાય, ચંદ્રિકા અમારી બેગ નથી જડતી, એને આખા લગ્નમાં બેગ જ ગોતતા હોય. એકાદ જેરી બ્લુ કલરનું સફારી પહેરેલા કાકા હોય, એ બેંકમાંથી રિટાયર્ડ થયેલા હોય, એ વધાવવાનું ટેબલ હાચવીને બેઠા હોય. બેંક વાળા કાકાને વધારે જોજો, આ બધાને લગ્નમાં હશે, દરેકના લગ્નમાં આવું થતું જ હોય. એકાદનો અંતાક્ષરી બધા રહીમાં જ હોય લગ્ન વખતે, યાદ કરો. અને એકાદ કુટુંબમાં એકાદનો અવાજ જાડો પાણા જેવો હોય, ખબર છે, અને એને પાછા આખા ગીત આવડતા હોય. નથી સમજાણું ઘણા, એને આખા ગીત, એ પાછો અંતાક્ષરીમાં આખા ગીત ગાય. સવારમાં 5:30 વાગ્યા અહીંથી જાન ઉપાડવાની હોય, રાજકોટ આવવાની હોય, આ વિચાર તો કરો. ચંદન સાબદન ચંચલ ચિતવાન ધીરે સે તેરા, નો તાલમાં હોય નો સૂરમાં હોય. મુસકાના મુજે દોષ ન દેના દિલાવા, આપણને એમ થાય કે આની આંગળી પકડીને હોલ્ડરમાં ભરાવી દે. શું છે પણ સુકામ આવો ગાવાનો ઢઢડિયો રાખવો જોઈએ યાર, તમારે લખીને દઈ દેવાય કે ચંદન સા બદન અને ચંચલ ચિતવાન, અમે સમજી જાય. અમુક લોકો છે ને ઇમોશન્સ બતાડે છે, જોકે હવે નાતા નાતા ગાવા વાળી પ્રજાતિ લુપ્ત થઈ ગઈ. બાકી એક જગ્યાએ તો ઘણી વાર તો સ્ટોપર જ નહોતી, એટલે ગાવું ફરજિયાત હતું. સ્ટોપરના સંશોધનો નહોતા, એ આપણે જોયેલા દાખલા છે. એવા બાથરૂમમાં ભાઈડા નાયેલા છે, સાંઈરામ દવે પણ અને વિમલ મહેતા પણ પાડ્યા, તો પછી નાતો પાડે. જેટલી વાર નાવું એટલી વાર ગાવું જ પડે તમારે, નકર ડખો થઈ જાય. તો આપણે આપણે આપણી જાતને જરા આપણે નાની માનવાની જ નથી ભલે, આપણે બહુ અદ્ભુત છીએ યાર, આપણે બહુ લકી છીએ. સતત કેતું રહેવાનું, આના નાના મુદ્દા છે. તમારે રાજી થવા માટે કાંઈ તમને 5 કરોડની લોટરી લાગે ને બધા કામ એવું ન હોય. તમે ઉઠ્યા ને હવાના પોરમાં, એનોય રાજીપો તમે ભગવાન કે ઘટલાઈ ન ઉઠ્યા ભાઈ. વાહ, તમે ઉઠ્યા ને આજના દિવસે યાર, એનો રાજીપો તો ભગારે માતાજી, વાહ મારા બાપ, ઉઠાડી દીધો મને યાર હવાના પોરમાં. બાકી ક્યાં અહીંયા હું કરી લ્યો તમે કઈ, આવતા વખતે 2024 થી એક જ હાથવાળા છોકરા જન્મમાં મંડે, કઈ કોર્ટમાં જાઉં હું? આપણે આખા દુનિયામાં એક જ હાથવાળા છોકરા જન્મ છે, બે આવું થવાનું નથી, કાંઈ ચિંતા ન કરતા. પણ કદાચ જન્મમાં મંડે કઈ કોર્ટમાં, ભગવાનની સામે કોઈ કોર્ટ કરી શકાય એમ છે? પેલા એક આંખવાળો છોકરો જન્મમાં મંડે આખી દુનિયામાં, શું કરશું આપણે? કાંઈ પોસિબલ જ નથી. તો સાહેબ ભગવાને આપણને સલામત રાખ્યા, એ બીજી લહેર ત્રીજી લહેર હોંહરવા કાઢ્યા, આપણે જીવીએ છીએ ને. હું તો મારા ઠાકોરજીને મારા મહાદેવને કાયમ એમ કહું છું કે બે આંગળા ચાર આંગળા વચ્ચે આ જગ્યા છે ને, એકબીજાનો હાથ પકડીને એકબીજાનો સાથ દેવા માટે આપી છે વાલા. ઉન લોગો કો ફરિશ્તો કે સલામ આતે હૈ જો દૂસરો કી મુસીબતોમાં કામ આતે હૈ. પણ આ ફોટાવાળા એક વાત, અને પછી આ ખીજડાની વાત કરીને મારે વાતને વિરામ આપવો કે ફોટાવાળા છે ને વચમાંથી ઉપાડી કિડનેપ કરી જાય, ખબર છે, અંદર, અને એક જણો બહાર ઉભો અંદર ફોટા પાડે છે. હવે ગામડામાં મેકઅપ કર્યા હોય અને એ 19-5 ના લગ્ન હોય પાછા મે મહિનામાં, આહા વાત જવા દો,
ચૂંટણી બોર્ડ નું પાટિયું પલળતું હોય ને, અને એમાં પાછા 19-5 એટલે મહારાજ હતા. બીજાનું કહેવાય ને, મહારાજ લગ્ન 19-5 ના હતા. રીટાબેન ભરભરતા ઉનાળામાં બળબળતા, અને સૂટ પહેર્યા. કોઈએ કીધું જ નહોતું અમારા ખાનદાનમાં કે ઉનાળામાં સૂટ ન પહેરાય. આવું કોઈએ કેવું તો છે. આ બધા ગુડાણા હતા મારા લગ્નમાં. આ સૂટ જ પહેરે 300-300 ના ભાડે માગ્યા હતા. બજેટ નહોતું ખરીદી કરવાનું ત્યારે, જેવું છે એવું. અને ભાઈ ભૂકા, અને એમાં લાઇટ ગઈ હતી, જાને અહીંયા જનરેટર ગોતતા હતા. સિરિયસલી પૂછો તમે, આ હાજર છે મારો ભાઈ, અહીં બેઠો છે. આ બે તો હાવ તાજના સાક્ષી છે મારે આ. અને ભાઈ વાત જવા દો. અને લગ્નમાં ફોટાવાળા લઈ જાય, ખબર છે ને આપણને, એક રૂમમાં હાલો ફોટા પાડવા. હવે આપણે એવું ઉનાળામાં લગ્ન થાય, ગામડામાં, સિટીમાં તો હજી પંખાય હોય છે, ગામડામાં તો પંખાય ન હોય. હોય તો ધીમા ધીમા ફરતા હોય, ધીમા 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 ફરતા હોય, સ્લો મોશનમાં હોય, ખબર. અને એમાંય વરકન્યાને ફોટા, હવે ફોટાવાળા છે ને તમે જોઈ લેવું, એ બે જણાના રૂમમાં ઉભા, ગામડાના છોકરા છોકરી હોય, 20 વર્ષ પહેલાંના લગ્ન થતા હોય, 25 વર્ષ પહેલાંના, 30 વર્ષ પહેલાંના લગ્નની વાત કરું, પહેલી વખત બાજુબાજુ ઊભા રહ્યા હોય, અને ફોટાવાળા એને કે ફોટા પાડવાના છે, એટલે બાજુબાજુ ઊભા રહી એકદમ ગભરાતા હોય બે જણા. અને આ ફોટાવાળા જે ફોટા પડાય, હવે આ આંગિક આઇટમ છે, તમારે ખાલી અહીંયા જોવાનું છે. કેતનભાઈ, જીગરભાઈ, અહીંયા ધ્યાન રાખજો, બીજે ક્યાંય કોઈ ફોન ન ઉપડતા. હમણાં 2 મિનિટ માટે તમે વિચારજો કે આ વર્કન્યા છે, 2 મિનિટ જ વિચારજો. હવે ફોટા પાડે તો કેમ પાડે, બોલો, ફોટો વાળો શું કરે પેલા તો. ખબર છે, બેરિંગ ભેડતો હોય ને, 2-3 વખત તો ડોકી ઘરવાળાને આમામામ કરે, પછી નજીક આવવું પડે જરા. હવે ફોટો પડે કેમ, આમ દરેકના આલ્બમમાં 40 વર્ષ પહેલાના કોઈ પણ આલ્બમમાં જોજો, એક ફોટો આવો હશે. આમાં દિલ દોરેલું હોય ને, દિલમાં ભૂરો હોય. આ એક ફોટો, ફોટો નંબર 1 આવી રીતે, ફોટો નંબર 2 આમાં હું દેખાડે છે એ મારો રામ જાણે. આ પણ બધા કાંઈક દેખાડે છે. આ જોઈ લે, આ લેણી હાથ બધા આ દિશામાંથી આવવાના છે, લેણી હાથ બધા આ દિશામાંથી આવવાના છે. ફોટો નંબર 2, ફોટો નંબર 3. આ હા, આ ફોટો નંબર 4 હજી કહું છું, જોતા ને આપણે. ચોથો નંબર 45 ડિગ્રી નો એક ફોટો બધી જ કન્યાઓનો મળશે. જૂના આલ્બમ માંથી બધાય માંથી આ ફોટો મળશે, લખી લેજો. આ મજા છે. પણ આ ભોળપણ હતું, હે, ટેકનોલોજી નહોતી, ને છતાંય જે જલસો હતો આપણા વડીલો માટે, એક તાલી તો બનતી હે કે સિલેક્ટ કરવા નહોતા ગયા, અને છતાંય 50-50 વર્ષના પ્રસન્ન દાંપત્ય જીવન હતા. એની પાછળનું કારણ એટલું જ હતું કે એની અન્ડરસ્ટેન્ડિંગ વધારે હતી સાહેબ. ઘરમાં કોઈ ફેસિલિટી નહોતી, ઘરઘંટીઓ નહોતી. અત્યારે તમે જુઓ, દીકરીને ફ્લેટ દઈ દે છે આખે આખા, અને છતાંય કેટલાકના તો રિસેપ્શનના બિલ નથી ચૂકવાના, ને ત્યાં ભરણ પોષણના બિલ શરૂ થઈ ગયા છે. આપણે સુધારો કહી રહ્યા છીએ કે સડા તરફ જઈ રહ્યા છીએ, આપણે વિચારવાનું થાય. એટલે મેં નકોને જીવ પ્યારો હોય, જ્યાંથી મેં શરૂઆત કરી ત્યાં હું પાછો આવું. મને પણ જીવ પ્યારો છે, પરંતુ જીવથી પ્યારો મને સિદ્ધાંત મારો છે. સુધરતા જાય છે લોકો, ને બગડતી જાય છે દુનિયા, ખબર પડતી નથી આ સડો છે કે સુધારો છે. તો આપણે એક ભારતીયનું જીવન કેવું હોય, એક ગુજરાતીનું જીવન કેવું હોય, એના માટે આપણા માટે આપણા રોલ મોડલ ભગવાન રાઘવ છે. આપણી કઠણાઈ એ છે કે આપણા રોલ મોડલ આપણે ફિલ્મમાંથી ગોતવા માંડ્યા ને, ત્યાંથી કઠણાઈ બેઠી. મને તો જો થોડોક સમય મળે ને, સ્પેસ મળે ને, તો દેશ લેવલે મારે ડાયરો કરવો છે, એક અજય દેવગન માટે, એક સલમાન, નહીં ઓલો શાહરૂખ ખાન, અને હજી ત્રીજો કોણ, જુબા કે ઓલો કેસરીમાં આવે છે, ત્રીજો અક્ષયકુમાર. આ ત્રણેય બિચારાને વિચારો પડી ક્યુ વેચવી પડે છે, રૂપિયાની તૂટ કેવી છે. તમે યુટ્યુબ ચાલુ કરજો, કોઈ પણ હિન્દુસ્તાનનો ફિલ્મ સ્ટાર એમ જ કહેશે કે રમી રમો ને મહારાજ, જુગાર રમો ને મહારાજ, આ જાઓ ડ્રીમ 11 પે. જેને તમે ફિલ્મના સ્ટાર કયો છો, એ બધા જ ભારતના યુવાનોને ને યુવતીઓને કાં તો જુગારના રવાડે ચડાવે છે, કાં ડ્રિંક્સના રવાડે ચડાવે છે, કાં પડીકીઓના રવાડે ચડાવે છે. તો એના કરતા તો તમારો કીર્તિદાન ને તમારો સાંઈરામ હારો છે કે ભલામણા. અમે તમે અમે એવી વાત તો નથી કરતા, પૈસા તો અમને મળે કે આ એક બ્રાન્ડિંગ કરી દો ને તમે. તો ના ભાઈ, ઈ ન થાય. મારા દેશના યુવાનને હું સુધારી ન શકું તો મુબારક, કે મારા ઘર ભરવા હાટું મારે એને બગાડવાના રસ્તે ન લઈ જવાય મારા વાલા. આ સમજદારી છે.
તો તમારા રોલ મોડલ કોણ હોવા જોઈએ દોસ્ત? એ તમારે વિચારવાનું. મારો મુદ્દો એટલો છે અહીંયા, અમે કોઈ સમાજ સુધારકો નથી, એ અમારું કામ નથી. અમારું કામ તો આનંદ કરાવવાનું છે અને હસતા હસતા તમને બે એક વાતો કહેવાનું છે. ગામડામાં, અમારા ગામડામાં દોહક છોકરાઓ અમે ભેગા રમતા હતા અને અમારા ખીજડા, એક મામાનો ખીજડો કહેવાય, એક આપણી માન્યતા એવી છે કે ખીજડે મામા થાય. હવે દોહક છોકરા અને એમાં અમારે એક મીકણો હતો, એમાં દોહક છોકરા એમાં એક અળવી ઉતરો ઘાલો નહીં કે આપણે ખીજડે મામા હોય તો કે હા હોય તો ઘાલો ને આપણે જોઈ કે કાંઈ થાય છે આપણને. હવે ના હો ભાઈ, એક જણો કે મામા મામા વળગ્યો ભાઈ, મામાને પાણો ન મરાય ભાઈ. નવ જણા કે એમાં કાંઈ ન થાય, બુદ્ધિ તો હોય નહીં. અને આઠ આઠ દોઢ વર્ષના છોકરા બધાએ પાણા લીધા, વિમલભાઈ નાના નાના પાણા લીધા અને આપણે મારી ખીજડા ઉપર ગયા. જોઈ છી ખીજડે મામા હોય, મામાને લાગે, ટેસ્ટિંગ કરવું હતું નાના નાના છોકરાઓને. એટલે દોઢ જણાએ પાણા લીધા અને ફેરવીને પાણા માર્યા ખીજડા ઉપર. ઓલો એક જે બીકણો હતો ને એને પાણો લીધો પણ આમ ખીજડે ન માર્યો, બાજુમાં લીમડો હતો ને એ લીમડે માર્યો. અને બીજા દિવસે સવારે એ જેને લીમડે પાણો માર્યો હતો ને એને લખલખું આવી ગયું, એને તાવ આવ્યો 103 ડિગ્રી. આ 99 જણા આવ્યા કે લા અમે ખીજડે પાણો માર્યો અને તે લીમડે પાણો માર્યો અને તો તને ક્યાં તાવ આવ્યો? એટલે પછી પાછા ખીજડે છોકરા ભોળા ભાવે આવ્યા કે હે મામાદેવ, અમે તમને પાણા માર્યા ને અમને કોઈ તાવ ન આવ્યો અને જેણે તમને પાણો ન માર્યો એને ક્યાં તાવ આવ્યો? એટલે મામાદેવ બોલ્યા કે તમે બેટા પાણા લીધા ને એ ભેગું મેં લીમડે બેઠો હું. મને શું થયું કે આ છોકરા પાણા મારે છે, રમતે ચડ્યા છે, કાંઈ વાંધો નહીં, આપણે હળવે એક દિન લીમડે ટ્રાન્સફર થઈ જાય. એ કે હું લીમડે ગયો અને તે ફેરવી ન્યા મને ટાંકી દીધું. એટલે આ દુનિયા એવી છે સાહેબ, સાણસી જેવી છે. અહીંથી ઉપાડે છે, પેલા ધગાવે આપણને લાલ ચટાક કરે અને પછી જેવા આપણામાંથી અંગારા લાલ ચટાક થાય ને એટલે હમહમતા આપણને પકડી અને પાછા પાણીમાં બોલે અને વળી પાછા બહાર લાવીને આપણી માથે ટીપે છે. આ દુનિયા છે, દુનિયા દોરંગી તરક તુરંગી, સ્વાર્થ સંગી એકંગી, હોજા સત્સંગી. એટલે દુનિયાનો ભરોસો કરવો નહીં ફરી ફરીને કે આ દુનિયા કીએ એમ આપણે હાલશું, આપણું દિલ કેમ હાલો, આપણો આત્મા કેમ હાલો, આપણા પૂજ્ય ચરણો કેમ હાલીએ, તો મારી દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક આપણને રસ્તો જળશે. સહાય ફાઉન્ડેશન રીટાબેને અભિનંદન ફરી ફરીને આપું છું કે તમે આવું અદ્ભુત આયોજન પહેલા જ વર્ષે, મને 100% જીગરભાઈ એવું કહેવાનું મન થાય કે પહેલા વર્ષે આટલી ભવ્ય સફળતા ગુજરાતના કદાચ આ એકમાત્ર આયોજનને મળ્યું હોય. એમાં ભગવાન રામને આગળ રાખી, એની પાદુકાને આગળ રાખી અને તમે જ્યારે આ કાર્ય કર્યું હોય તો વર્ષો વર્ષ તમે આવા સરસ કાર્યો કરતા રહ્યો અને બ્રાહ્મણને બોલાવતા રહ્યો. 10 દિવસનો થાક ઉતારવાનો આ કાર્યક્રમ છે. તો ખરા ખરા અર્થમાં તમને મજા આવી હોય તો એકવાર અમારી આ સાજિંદાની બધી આખી ટીમને, બંને ઋષિબેનના અને મારા, એને વધાવો કારણ કે મોરના પીછા એ છે. તો કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી, ભૂસીને ચિત્ર પોતાનું એણે બીજાની રેખા અમર રાખી, ન રાખી દાન ઉપર દ્રષ્ટિ એણે તો સદાય દાતા ઉપર રાખી. અમે ભાઈબંધીના નાતે આવ્યા છીએ, કેતનભાઈ, જીગરભાઈ, આ બધાએ, ધવલભાઈ, આ બધાએ વીરાંજલીને ગાંધીનગરમાં ઇતિહાસ સર્જ્યો એટલા લોકોએ કદાચ કોઈ એક દેશભક્તિના કાર્યક્રમમાં ભેગા થયા હોય એવા એવી મહેનત કરેલી. એટલે આમાં અમારે કંઈ ભાવ ન કહેવાનો હોય, કેતનભાઈનો ફોન આવ્યો એટલે આવવાનું હોય. ઉર્વશી બેન આપશે આ લોકો તોય એવું કહેતા હતા. એટલે તાલી પાડો નકર હલવા હું આવો, આપશે કંઈક આપશે. બ્રાહ્મણને બે બ્રાહ્મણ, એક પટેલ, એને એ લોકો કલાકારને નારાજ ન કરે. પાણી એવું ઉપર ચા પાજો ભાઈ, ઉપર પાઈ દેજો તમ તરફ હો, અને અમે ચા સિવાય કાંઈ પીતા નથી. એટલે અમે ભરપૂર, એને બહુ જોરદાર છે. એક બે વાતો છે ને, ઓલી કઢીવાળી વાત કરતો તું કેતનભાઈ રીટાબેનને, એને કઢી જીગરભાઈને નહીં ખબર હોય. હા, પછી હું છાશવાળી કરું. પેલા કઢી કાઠિયાવાડનું કોઈ નાનું એવું ગામડું. હવે આને થોડો પોરો દે ને ભાઈ, દોજીથી હલેલ કરે એ ભાઈ, એ તને અને હું તું થોડી વાર માંડ તાલી પાડ ને, પેલા નહીં તારું પેમેન્ટ કપાય. બસ કેટલું હલ્યું છે આ ગોંડલથી વીરપુર જેટલું, તો એટલામાં ને એટલામાં હલી ગયું. હા વિમલભાઈ, કાઠિયાવાડનું કોઈ નાનું એવું ગામડું અને ગામડાની અંદર દાદા અને દાદી બે રીએ, ત્રણ દીકરા, ત્રણેય દીકરાને ભણાવી ગણાવી લગ્ન કરી અને મોકલી દીધા અમેરિકા. હવે તકલીફ શરૂ થઈ દાદાને. દાદીને રસોઈમાં બનાવતા આવડે માત્ર કઢી, બપોરે બાજરાનો રોટલો અને કઢી.
સાંજે ખીચડી અને કઢી, બીજે દિવસે બપોરે ખીચડી કઢી, રાત્રે ભાખરી અને કઢી. આવું ચારેક મહિને આવ્યું. મોટો દીકરાનો ફોન આવ્યો અમેરિકાથી કે બાપુજી હું તમારી સેવા કરું. તો કે બેટા તું મને અમેરિકા તેડાય. દીકરો કે કાંઈ વાંધો નહીં, તમારા અને બાના બધા પાસપોર્ટ રેડી કરી અને તમને બેયને અમેરિકા તેડાવ્યું. તો કે ના, તારી બા અહીં બરાબર છે, ખેતીનું ધ્યાન રાખે, ઢોરનું ધ્યાન રાખે, હું એકલો આવું અમેરિકા. તો છોકરાએ તો વિઝા ને પાસપોર્ટ ને ટિકિટ ને બધું રેડી કરી અને દાદાને તેડાવ્યા અમેરિકા. દાદા 18 કલાકની મુસાફરી કરીને મુંબઈથી પહોંચ્યા ન્યુયોર્ક. મોટો દીકરો બહુ ડાયો, તેડવા આવ્યો દાદાને, દાદાને તેડીને ઘરે લઈ ગયો. દીકરાની વવે એવી ડાય, એને એમ થયું કે બાપુજી રસ્તામાં બધું આ પીઝા ને બર્ગર ને એવું જ બધું પ્લેનમાં મળ્યું હોય, બિચારાને હરખું જમવાનું નહીં મળ્યું હોય. અરે અરે, તો લેને દાદા હાટું કઢી બનાવું. દાદાને બેહડા ડાઇનિંગ ટેબલ ઉપર અને મોટી બધી તાહળીની અંદર આ મૂકી કઢી. દાદાએ કઢી જોઈ, આંગળી બોલીને ચાંડલો કર્યો, હે માં તું મારી પેલા ભૂકી ગયા. એટલે અહીંયા વાતનો પ્રાણ કવિ એમ કહે છે દલભાઈ કે ઘણી વાર આપણી કઠણાઈ આપણી પહેલા પોગી જતી હોય છે. ઘણા માણસો ખબર છે ને એવા નસીબના જ ફૂટલા હોય, એ હાંડિયામાંથી બેઠા હોય ને તોય એને કૂતરા કડી જાય. હાંડિયા તો ઊંચા હોય ને, અહીંયા એને કૂતરા, એક જણાને ગળામાંથી ડોકી ઓલું બાંધેલું, ઓલું શું કે આપ ખબર, ડોકી આવી થઈ જાય આપણે, બેલ્ટ બાંધે ને. મેં કહ્યું શું થયું ભાઈ, મને કે ગળા ઉપર કૂતરું કડ્યું. કૂતરું પિંડી પિંડી પકડી લે, ગોઠણ સુધી સમજાય કૂતરાની રેન્જ, પણ ગળે મને કે કૂતરું પાળી ઉપર બેઠું હતું. ત્યાંથી ડાયરેક્ટ આવ્યું, ઓલો વોકિંગ કરવા નીકળ્યો તો હવાના પોરમાં. અને અને અમુક અમુક લોકો છે ને ખબર છે, અમુક અમુક ભાભા એવા હોય ભૂકા કાઢી નાખે, 80-80 વર્ષ લગી એ હાલા જતા હોય ને તો બેઠેલા કૂતરાને આમ હળી કરતા જાય, એને ગઢપણમાં હખત નથી. અમુક લોકોને કૂતરા હુતાવે ને એની પૂછડી મળતા જાય. અમુક લોકો એવા હોય જ, એને 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 જેમ છે ને એમાં મજા ના આવે, એ બધું અવ્યવસ્થિત હોવું જોઈએ. હા હા, અમારે એક અમારી સોસાયટીમાં એક સવારના પોરમાં 7 વાગ્યામાં જાગી જાય અને પાછું એવા નબળા સ્વરે એક આખો ગાય ઓર જોર જોરથી ગાય, હે જાગની તું જાદવા, એક જ એને પ્રભાતિયો આવડે, જાગની તું જાદવા, આટલું ગાય બોલો. એમાં 3-4 દી થયા ને સવારના પોરમાં ધબધબો, હું હજી બ્રશ કરું ધબધબાટી બોલે, કાળા હું થયું તો કે PSI જાદવ સાહેબ રેવા આવ્યા. લાકડી લઈને વાહે થયા, આ કોણ હવાના પૂરમાં, હું કે નાઇટ ડ્યુટી કરીને આવ્યો, મને કોણ જગાડવાનું કહે છે. આ બે બડા નાખ્યા પછી એ સાયલન્ટ મોડમાં આવી ગયા. પછી પછી એને પ્રભાતિયા ન ગયા. અમુક અમુક મુદ્દા હોય ને ભાઈ આપણે તો, હે હા વાત જવા દે. એટલે 1000 દાખલા છે ગામડાના માણસોની વાત. અમુક કાકા, એક કાકા મારે વિચાર્યા જ કરે, મેં કાકા આટલું બધું હું વિચારો છો, આના કરતાં વિચારો માટે માણા રાખી લો. એણે છાપામાં જાહેરાત આપી કે વિચારવા માટે મારે એક ગ્રેજ્યુએટ યુવાનની જરૂર છે. એક જુવાન આવ્યો કે કાકા મારે શું કરવાનું, તો કે તારા માટે મારા માટે વિચારવાનું. તો મારો પગાર તો કે 10,000. જુવાન કે કાકા પણ તમારો પગાર 8,000 છે ને તમે મને 10,000 કેમ આપશો. એ કે એ વિચાર, નોકરી શરૂ થઈ ગઈ પહેલાં તારી, તમે આને આને કેમ પોગો તમે. હા હા, અમુક અમુક કાકા હોય છે. એ કાકા મને કે મને ક્યાંક નોકરીએ રખાવાને, કાકા તમારી ઉંમર કેટલી થઈ, મને કે 62 વર્ષ. મેં તો તમારી નોકરીની ઉંમર વહી ગઈ, પેન્શન મળે તમે, તો મને કે તો પેન્શન અપાવો. અરે એમને કેવી રીતે પેન્શન, મને તમને કાંઈ આવડે છે, મને કે હા શું, મને કે લખતા આવડે, વાંચતા નથી આવડતું. અગર અમે આલ્યો તો લખો તો કાગળ ને પેન આપ્યા, આમાં કહીને ક્યાંક લીટા કર્યા, હું લખ્યું છે તો પેલા કીધું વાંચતા નથી આવડતું, લખતા આવડે. અમુકનો કોન્ફિડન્સ કેવો હોય તમે જુઓ. અમુક લોકોને છે ને માર્કેટિંગના માસ્ટર હોય. હા, માર્કેટિંગ આવડે ને તો પોદરાય પેકિંગ કરીને વેચી શકાય, નકર શ્રીખંડે પડ્યા ભાઈ. હા, અત્યારે તમે જુઓ નથી છાણા આવતા, ઓનલાઈન છાણા, બધું જ ઓનલાઈન, દાંતણ ઓનલાઈન છે, છાણા ઓનલાઈન. હવે ખાલી કોકને ફડાકો મારવા જ રૂબરૂ જવાનું છે, હવે બધું ઓનલાઈન થઈ ગયું છે. પહેલાં આમાં તો જગત કેટલું આગળ આવી ગયું. પણ આ કાકા મને કે કાંઈ એમ નહીં કાંઈક કરો, કાકા એવા અઘરા મને કે. અને એમાં બનેલી ઘટના, દહમા વાળે અમારી બાજુમાં બિલ્ડિંગ છે અને માળા પોતે રે દહમા વાળે ઊભા હતા ને વાત કરતા હતા. એમાં એક જણ દોડતો દોડતો જુવાનીઓ આવ્યો, ગોરધન કાકા શું છે ભાઈ તમારી દીકરી, શું થયું મારી દીકરીને, કે તમારી દીકરી ભાગી ગઈ. હે આ તાણ કરતો ફોનનો કર્યો, ઘા હવે હું જીવું કે દીકરી ભાગી ગઈ. દહમા માળેથી એને દોલભાઈ પડતું મૂક્યું, 8મા માળે આવ્યો ને ત્યાં એને યાદ આવ્યું કે મારે ક્યાં દીકરી છે.
છઠ્ઠા માળે એને બરાબર યાદ આવ્યું મારા કે લગ્ન થયા છે ભાઈ, બીજા માળે પહોંચ્યો પડતા પડતા ત્યાં એને રિટાયરમેન્ટ બરાબર યાદ, અરે હું ક્યાં ગોરધન છું કે ગોરધન તો મારી બાજુ મરીએ છે, મારું નામ તો ચંદુ છે. આવા પડ્યા છે અમુક લોકોને બીજાના સ્ટેટસ જોવામાં રસ હોય ખબર છે, પોતાનું સ્ટેટસ મેં અને કેટલાક તો મને સમજાતા જ નથી, રાતે સ્ટેટસ યાત્રા કરીને પછી હુએ આખા ગામે શું શું કર્યું, બસ એમાં એને મજા આવે. હા એને એને એના માટે એક અંગ્રેજીમાં શબ્દ છે, એ આખા ગામમાં જોયા કાંઈ પોતે લખે નહીં વાંચે નહીં, આખા ગામ એને શું કર્યું એ જોયા કરે. આવા લોકો છે, અને એક કાકા અમારે બેઠા બેઠા સોસાયટીમાં થમ્સઅપ પીતા હતા, એના છોકરા ખીજાઈ ગયા, હું પણ કામ પણ થમ્સઅપ પીવો, એક તો આમ લોચો છે, આ વાંચો બોર્ડ વાંચો, એક મોટું એને જાહેરાતનું બોર્ડ આવી રીતે દેખાડ્યું, એમાં અક્ષય કુમારનો ફોટો હતો. કાકા એક તો એ કે તમને તકલીફ છે, શ્વાસનો પ્રોબ્લેમ છે, અને તો હું કામ થમ્સઅપ પીવો, એ કે બોર્ડ જો એમાં અક્ષય કુમાર ભાઈ સ્લોગન લખેલું, દમ હે તો થમ્સઅપ પીવો, મને દમ છે થમ્સઅપ પીવું છું, દમનો રોગ ઉડાણો તો બોલો, આમાં લખ્યું છે દમ હે. એ કાકા એમણે મને કે સાંભળ્યું સાંઈરામ સ્ટાર પ્લસ ચાલુ કરજો, મેં કહા મને કે સ્ટાર પ્લસમાં મારું નામ આવવાનું, અહીંથી બાળકોને જરાક લઈ લ્યો ને, અહીંયા છૂટા ક્યાં છે આવી ગયા, કોક ગઝલના છૂટા પડી ગયેલા શેર છે આ, 5000 માણાની વચ્ચે એના મા બાપથી હચવાના નહીં એટલે એને છૂટા મૂકી દીધા, કે જા સિમરન જીલે આપની જિંદગી. અમુક છોકરા છે ને વાવાઝોડા કરતા અઘરા હોય, અમારી ઘીરે મહેમાન હમણાં નવું કેતન ભાઈ અમે ઘર બનાવ્યું, ક્યારેક તમે બધા આવજો, આટલા બધાને લઈને નહીં, બે માણસો નીકળ્યા ને વીરપુર બીરપુર તો આવજો, બ્રાહ્મણ સહન કરી શકે ને એટલા, તો ઘર બનાવ્યું, નવા નવા સોફા લીધા, બધું આટલા ઉજાગરા કરીને મહેનત કરીને ઘર બનાવ્યું, અમે 12 જણાનું કુટુંબ સમૂહ કુટુંબ ભેગા રહી છીએ, મા બાપની હારે હજી એનો અમને આનંદ છે. બનેલી ઘટના કહું, અને એક અગ્ર ભાઈબંધ આવ્યો, વિમલ નહીં બીજો એક ભાઈબંધ હોય ને, મારે કેટલા બધા ભાઈબંધ, ભાઈબંધો મારી સંપત્તિ છે, હું એમ કહું ઘણી વાર કે ભાઈબંધોને જો એસેટમાં ગણવામાં આવે સંપત્તિમાં ગણવામાં આવે તો આપણું નામ અંબાણી કરતા આગળ હોય, મિત્રો એ સંપત્તિ છે. હવે છોકરો એનો ખરાબ ફાટ એમ જાય, એટલો બધો દેખારા કરે, રાડે રાડ કરે ને, અરે એવો ચીડચીડિયો દર 15 મિનિટે ધબધબાટી બોલે, તોફાન કરે. હવે અમારા હજી નવે નવા સોફા, એમ અમે અમારા છોકરાને ધીમે ધીમે બેહવાનું કીધું હતું કે નવા છે આની માથે બેહીને લેસન નહીં કરવાનું ખોટું, મહેમાન આવે, કારણ કે આપણે અમારે સૌરાષ્ટ્રની એક પ્રાથમિકતા છે કે અમે ગોદડા હાચવી રાખ્યા હોય પટારામાં કે મહેમાન માટે દેવાના છે આ એક, કારણ કે મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં તો મેળી નહીં, પણ મહાણ હાચું ખરઠીઓ ભણે, આવું કરો દે ઉજળો જેના મધથી મીઠા મન, એ નર ભલે નિર્ધન તોય વડો કુબેરથી વિઠલા, 10 કરોડનો તમારા ભાઈબંધને બંગલો હોય બપોરે 1:30 વાગે તમે ડેલી ખખડાવો અને દરવાજો ખોલીને બોલે બોલો શું છે, ઝેર જેવો થઈ જાય ને બંગલો તમને, હરખી રીતે આવકાર નો દે યાર તારો ભાઈબંધ છું હું, અને 10,000ના મકાનમાં ભાડે રહેતો હોય કોઈ માણા અને રાત્રે 1:30 વાગે તમે એનો દરવાજો ખખડાવો અને દરવાજો ખોલતા ભેગો ભેટી પડે કરે મારો ભાઈબંધ આવ્યો, ભાઈબંધ ક્યાંથી મારી ગીરે, તો ભલા માણા એનો હુકો રોટલોમાં પનીર ટીકા મસાલા જેવો આપણને સ્વાદ લાગે, આ ભાવના ભૂખ્યા છે આપણે, તમે મારી ગીરે ધોલભાઈ જમવા આવ્યો એનું શિખંડ થાળી મૂકીને કહું 150 રૂપિયા કિલો છે ડ્રાય ફ્રૂટ શિખંડ છે, તમને ઝેર થઈ જાય ને હું ને શ્રીખંડ બે આ ક્યાં તમે ભાઈ, એટલે આપણે મહેમાનોની વાત આવે તો મહેમાન તો કેટલા વાલા હોય આપણા, અને અમારી ઘરે સૌરાષ્ટ્રના માણસો આટલી બધી લોક સાહિત્યની વાતો કરી હોય, કોક મહેમાનના છોકરાને કાંઈ અમારા ઘરના મારી પાસે તો આમ આ કોને મન કે લઈ આવ્યા છે આ તો ખરા, અને છોકરો સોફામાં છે ઉર્વશબેન ઠેકડા મારે મામી મામી મા, હવે અમે અમારા છોકરાને બેહવાનો દીધા હજી નવે નવા સોફા આવ્યા હતા મામી મામી, અને ઓના મારા ઘરના મારી સામે જો મેં કહશે કાંઈ બોલા, અત્યારે હવે પહેલી વાર આવ્યો છે ને આટલો બધો જળ બુદ્ધિનો હોય છે એ ખબર નહોતો મને, અને મામી મા, અને ઓલા એના મમ્મી અંદરથી રૂમમાંથી આવ્યા ચિંટુ વોટ ઇઝ ધીસ, અરે મેં ના બેન એમ છોકરાને ખીજાવો મારે પણ શું ખીજાવાની વાત કરો, આ હજી હાઈ જમ્પ કરી શકે એમ છે, હા લે લે કે એ શોર્ટ જમ્પ કરે છે હજી આ તો લોંગ જમ્પ નહીં થઈ એટલે એ ઓલિમ્પિક નહીં થઈ, અરે મરે મરે આ ઓલિમ્પિક વાળો આ મારા પંખે ચોડશે હજી આ,
બે કલાક થઈ અમે શોપિંગ કરવા ગયા, ભાઈબંધને લઈને ગયા, અને ત્યાં એને નવી છરી લીધી, ઓલી અમારે રસોડામાંથી છરી લઈ આવ્યો અને નવે નવી ટીપાઈ માથે પોતાનું સ્પેલિંગ લખ્યો રીટાબેન ચેન ટુ. અને અમારા ધર્મપત્નીનો મન કે બસ પૂરું, આપણે ટીપાઈનું પૂરું મન કે હવે આપણે તો નવી લેવાની, ચીન ટુ લખ્યું હતું જાણે અમારા પિતૃ હોય એમ. ઘરમાં કોક આવે ને ટીપાઈ માથે ચીન ટુ લખેલું હોય તો આપણે ટીપાઈ કાઢવી જ પડે, કેવી રીતે રાખવી ચીન ટુ. હા ને મેં કીધું બેટા આ ત્યાં તો ચીન ટુ વોટ ઇઝ ધીસ, અમે હશે બેન ખીજાવમાં આવે તો બાળક છે, અરે પણ કે સ્પેલિંગ ખોટો છે, ફરી વાર લખીએ. મરે મરે મેં કીધું આ આ આ ઘાણવો દાજી ગયેલો છે આખે આખો. કેમ ભોગવો, એટલે આવા માણસો છે. એટલે જીવનમાં બહુ નાની નાની ઘટનાઓથી આપણે દુઃખી થઈ જાય છે. એક શેરમાં આનો જવાબ છે, એક નાનકડી કવિતા ઘણી વાર, એક લોકગીત જીવનનો રસ્તો અજવાળી દેતો હોય કે આગ લગી જબ ઘર મેં, આગ લગી જબ ઘર મેં તબ હમને પૂછા જલા ક્યા હૈ, આગ લગી જબ ઘર મેં તબ હમને પૂછા બચા ક્યા હૈ, ઉસને કહા કે હમ તો ફિર હમને કહા જલા ક્યા હૈ. આગ લગી જબ ઘર મેં તબ હમને પૂછા બચા ક્યા હૈ, ઉસને કહા કે હમ તો ફિર હમને કહા જલા ક્યા હૈ. એમ આપણે જાને તો જહાને, આપણે સલામત છીએ ને ફરી ફરીને. એ તમારા મહાદેવને, તમારા ઈષ્ટદેવને હવારના પૂરમાં રોજ જાગો ને, એને થેન્ક યુ કહેતા રહ્યો, અરે વાલા જગાડ્યો બહુ મોડે, બીજું કાંઈ ન થાય. નાની બાબતોમાં ઘણા છે ને આખી જિંદગી ફરિયાદ જ કરતા હોય. તમારે તમે એમ કહ્યું કે આ વખતે શિયાળામાં બહુ ટાઈટ પડો, હા તો મરી જાઉં, હું મરી જુઓ તો આપણે આ વખતે ચોમાસામાં જોરદાર વરસાદ, આ તો મરી જાઉં, હું આપણે આ વખતે ભયંકર ઉનાળામાં ગરમી પડે, અર તો મરી જા, હું તું શિયાળામાં મરી જા, ઉનાળામાં મરી જા, ચોમાસામાં મરી જા, તને રાખવો કઈ ઋતુમાં અમારે, તારા હાટુ નવી ઋતુ કાઢવી અમારે. અમુક લોકો જેવા હોય જેને સેટિસ્ફેક્શન જ નથી, જેને જેને આ રાજીપો જ નથી, કોઈ બધું આયોજન આમાં બધું અંદરો અંદર ઘણું ખવાઈ જતું હોય. તમે જોજો કોઈ પણ આયોજનમાં આવું બોલનારા હશે, મંદિર બનતું હોય, ત્યાં ગૌશાળા બનતી હોય, અરે યાર આવા લોકો, હું તો કહું છું કે આવા નબળા ઓહાણી, આ ઓહાણી દેશી શબ્દ છે અમારો કાઠિયાવાડ, નબળા ઓહાણી આ નેગેટિવ લોકો છે આવા, એ નાવા જાય ને તો હાથ પગ ધોઈને જતા હોય છે. નથી સમજાણું હજી ઘણાને, નાવા જોઈએ તો એ હાથ પગ ધોઈને જાય, આનાથી ચેતજો. અને આને મકાને ભાડે ન દેતા, આને વેવાય ન કરતા, તમે હું ના પાડું. એ કોકના લગ્નમાં જતા હોય તો એ પૂછે સામેવાળા કન્યા તો આપશે ને, હા. અને મારે એક જણો ઉદાસ થઈને, મેં કેમ ઉદાસ બેઠા છો ભાઈ, 7 વર્ષે માતાજી દીકરો આપ્યો, મેં રાજી થાવ, મને કે શું રાજી થાય સાહેબ, 7 વર્ષે દીકરો આપ્યો ને આવડો કાપ્યો, મને કે આમાં તમારે કેમ રાજી. એટલે અમુક રાજી નો જ થાય, અમુકને જિંદગીથી ધરવ જ નથી. અરે કેવી ઈશ્વરે જિંદગી આપી, આ કુળ આપ્યું, જે કુળ મને તમને મળ્યું છે એનું ગૌરવ આપણને રહીએ, હે આવું આવું ઘર મળ્યું, આવા મિત્રો મળ્યા, આવા ભાઈબંધો, આવા પરિવાર મળ્યો, આનો થેન્ક યુ જ ન કીધું. આપણે મંદિરમાં જઈએ છીએ, તમે એક શેઠ મને મળ્યા હતા મંદિરમાં, મને કે આવો સાહેબ ભાઈ મારી મર્સિડીઝમાં, એને મૂળ મર્સિડીઝનું આઈટમ હતું, હું મારી હતી એન્ડોવેર વાહે પીડી હતી, મેં આવતો રે મારી ઘરની છે, મેં કીધું હપ્તા ભરાઈ ગયા છે બધા, મારી પાસે 3 છે, મને કે હા હા, પણ તમારે તો હોય જ ને, સાચી વાત છે. હવે મર્સિડીઝમાં હું બેઠો કેમ, એટલે મને કે ત્યાં 2-3 ભિખારીઓ ગાડીઓ દોડ્યા, એટલે આ ભાઈ શેઠે આમ ચડાવી લીધી, આમ કાચ ચડાવી લીધો, મને કે આ ભિખારીઓ દરરોજ દર્શન કરવા આવું ને બહુ લોહી પીવે, ત્રાસ છે મને કે ભિખારીઓ, સાચી વાત. તમે શું આવ્યા તમે કીધું મંદિરે, મને કે ધંધામાં જરીક નુકસાની આવી હતી ને તો ભગવાનને વિનંતી કરવા આવ્યો, તે મેં કીધું ભગવાને કાચ નહીં ચડાવી લીધો હોય જીગરભાઈ એની હું ગેરંટી, ભગવાને કાચ નહીં. એટલે બહોત ખાએ હૈ ઇસ બેરહમ સંસાર કે પથ્થર, તમાશા દેખતે હૈ લોગ મુજકો માર કે પથ્થર, બહોત ખાએ હૈ ઇસ બેરહમ સંસાર કે પથ્થર, તમાશા દેખતે હૈ લોગ મુજકો માર કે પથ્થર, મેં તેરી દહલીજ પે ઇસીલીએ સર રગડતા હું કે મેરી બિગડી બના દેતે હૈ તેરે દ્વાર કે પથ્થર. મંદિરોમાં જઈને આપણને સાંત્વના મળે છે, કેટલા ખારા માણસો પાસે બેહવાથી ખાલી, તમે જોજો અમુક માણસો પાસે તમે એને મળો ને ત્યાં તમને પોઝિટિવ ઉર્જા આવી જાય, અરે યાર એટલે આપણે તમે આવો તો મજા આવે. અને ઘણી વાર આપણી ઘરની સ્ત્રીઓ એમાં વધારે માહિર છે, આપણી ઘરે કેટલી વાર મહેમાન આવ્યા હશે એ ઓળખથી પણ ન હોય, પણ આપણું બાઈમાણા આપણને કહી દે આનો બીજી વાર બોલાવતા આવો, તમે જોજો. કારણ કે સ્ત્રીઓમાં એ સિક્સ સેન્સ જબરજસ્ત હોય છે, આ માણસ બરાબર ન લાગ્યો અમને, આ દહવરણની દીક. અને એટલે આ
આપણે કેવા ષડયંત્રનો શિકાર બની ગયા એની હું નાની વાતો તમને યાદ કરાવું છું, મને જેમ યાદ આવે એમ. કારણ કે આપણે જે ભણવાનું હતું એ ભણ્યા નહીં, આપણે જેને ફોલો કરવાના હતા આ રામાયણ આ ગીતા આ આપણા આપણા વેદો એ એકચ્યુઅલી તો આપણે હિન્દુસ્તાન આઝાદ થાય ત્યારે ભણાવવા જોઈએ ને આપણને, પણ ષડયંત્રના ભાગરૂપે આપણને ભણાવવામાં નથી આવ્યા અને સીધા આપણે પૈસા કમાવવામાં ચડી ગયા. એટલે બરાબર હિન્દુસ્તાનની સાથે ઇઝરાયલ આઝાદ થયેલો, અત્યારે આખી દુનિયાની નજર ઇઝરાયલના પટ્ટા ઉપર છે અને ઇઝરાયલ આખી દુનિયામાં એમ કહે છે કે હિન્દુસ્તાન એકમાત્ર અમારું ભાઈ બનશે. તો હિન્દુસ્તાનની હારોહાર આઝાદ થયેલો ઇઝરાયલ, ભારતના એક એ સમયના તત્કાલીન વડાપ્રધાનને ઇઝરાયલના વડાપ્રધાને ફોન કર્યો એક સમયે, નાનકડી ઘટના, કે તમે શું કરી રહ્યા છો તમારી એજ્યુકેશન સિસ્ટમ માટે, દેશ બંને આઝાદ હારે થયેલા છે એકાદ વર્ષની અંદર જ, એનું નામ ભૂલી ગયું ઇઝરાયલના વડાપ્રધાન એ સમયે. એટલે આપણા વડાપ્રધાને કીધું કે ભાઈ બસ અમે તો અંગ્રેજી શિક્ષણ નીતિ આખા દેશમાં લાગુ કરી રહ્યા છીએ અને બહુ ઝડપથી આપણે અંગ્રેજી ભણાવવું પડશે ને સૌથી વધારે વધારે, કારણ કે નહીં તો દેશ પછાત રહી જશે, આપણા વડાપ્રધાનના શબ્દો હતા. તમે તો કે ના અમે તો કંઈ, અમારે તો માંડ અમને તો આટલા વર્ષ પછી જમીન મળી છે, હવે ખારો પટ આપ્યો છે કે જ્યાં વર્ષનો 2.5 ઇંચ વરસાદ પડે આ પ્રજા એમને મરી જાય એવું ઈચ્છતા હતા આખા વિશ્વના માણસો, અને બરાબર એટલો પટ મળ્યો હતો કે અમને મળ્યો છે પટ, અમારી ભાષા હિબ્રુ છે અને અમારું તો બધું લૂંટાઈ ગયેલું છે, અમે તો રેફ્યુજીની જેમ ફેર્યા છીએ. એટલે તમે કરશો શું કે તો એજ્યુકેશન, તો કે ના અમે અત્યારે કાંઈ નહીં કરીએ. કાંઈ નહીં કરીએ એટલે તો તમારું શિક્ષણ, તમારા બાળકો, તમારું ભવિષ્ય? તો કે અમે અત્યારે અમારા 18-18 કલાક અમારા શિક્ષકો અમારા સાક્ષરો બેસી અને દુનિયાના તમામ ગ્રંથોને અમારી માતૃભાષા હિબ્રુમાં ટ્રાન્સલેટ કરી રહ્યા છે, અને જેથી અમારે કદાચ 2-5 વર્ષ થશે અને 2-5 વર્ષ પછી અમે અમારા ઇઝરાયલના એક એક બાળકને હિબ્રુ સિવાય એક પણ ભાષા ભણાવવા નથી માંગતા, ભણવું હોય તો હિબ્રુમાં ભણવું. અને એટલે આવડું કમથું ઇઝરાયલ આખી દુનિયા અમે ડોળા કાઢી શકે હું છે તાવ દિન ખબરદારો, એક લાશ પડો તમારી ત્રણ પડે તો અહીંયા જ ભલામણા ઉપાડે, આવડું કમથું ઇઝરાયલ આ ખુમારી. તો ક્યાંક ખુમારી આપણને આપણી માતૃભાષામાંથી મળે ને, મને ને તમને મારા ને તમારા રોલ મોડલ. આપણે કઠણાઈ એ છે કે આપણે અંગ્રેજી શિક્ષણ નીતિનો એવો ગોટે ચડાવી દીધો આપણે ટોટલી. હા હા, આપણા છોકરા અટાણે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને એપ્રિલના સ્નોફોલનો એસે પાકો કરે છે. એપ્રિલમાં સ્નોફોલ કેવો થાય છે કોઈએ જોયો? ગાંધીનગરમાં સેક્ટર નંબર 13માં એપ્રિલમાં સ્નોફોલ થાય છે, તમારે ગીરે થાય કોઈ થાય? એટલે પાકું ગોખણિયું કરવાનું ને નથી, મારો મુદ્દો એ છે. આને તમે શિયાળાની સવાર પૂછો તો એને ખબર હોય, એને બપોરે ઉનાળાની લૂ કેવી છે પૂછો તો ખબર હોય. તો આપણને આપણા આપણું જે ભણાવવાનું હતું એ ભણાવ્યું નહીં અને ઇંગ્લિશના રવાડે ચડી ગયા આપણે બે બાજુ, ભણવામાં અને પીવામાં બે. ઇન્ટરવ્યુમાં પૂછાયેલો એક દાખલો એ કે તમને ઇંગ્લિશ ફાવે, ઓલો કે હારો હોય તો દેશી ફાવે. ઇન્ટરવ્યુ કેન્સલ થયો, બોલો પછી આગળ ઇન્ટરવ્યુ. ઓલા એ કાંઈ સવાલ જ ન પૂછ્યું. હા હા, એક જણો ડૉક્ટર પાસે ગયો તો એ કે ડૉક્ટરને પૂછ્યું તમે બીડી પીવો છો? ઓલો કે સાહેબ એક હતી પી ગયો, મને એવું ખબર કે તમે પીતા છો. તમે આવા માણસ આને શું તમે સમજાવી દો? હા, ગામડાના બાપા અને ગામડાના ડોહીમાં એ પહેલી જ વખત ડૉક્ટર પાસે આવેલા અમારે ગોંડલ, અને પહેલી વખત ડૉક્ટરે બરાબર કીધું, ડોહીમાનો હાથ આમ ડૉક્ટરે પકડ્યો, એટલે બાપા છે ને ડોહાનો હાથ પકડ્યો, સોરી ડોહાનો વાંધો હતો. તો ડોહીમાં એ પૂછ્યું કે હે ડૉક્ટર શું કરે? શાંતિ રાખો એ કે એમની વેઇન ચેક કરું. એ કે એ શું હોય? એટલે ડૉક્ટરે કીધું કે એમની નસ તપાસું કે એ તારી વાહે ઊભી છે. ડોહી આપણો જો બુદ્ધિ લગાડે કે અહીંયા થોડી હોય કે એ તારી વાંહે ઊભી, એ કે નાડી ગોતું છું, એ કે અહીંયા ન હોય. અને તમે સમજાવો કેમ? કોઠા ઉજના માણસો હતા. હા, કોઠા ઉજના માણસો હતા, પણ ગામડાના માણસોની વાત કરું. ગામડા એટલે ગાંધીજીએ બહુ સરસ શબ્દો કીધેલા કે સાચું હિન્દુસ્તાન જોવું હોય તો ભારતના ગામડામાં જાજો, કારણ કે સાચું હિન્દુસ્તાન તો ભારતના ગામડાઓમાં વસે છે. કોઈ શાયરે એટલે જ મસ્ત શેર કીધો હતો કે અપને ખેતો સે બિછડને કી સજા પાતા હું, અબ મેં રાશન કી કતારો મેં નજર આતા હું. તમારું બાળપણ યાદ કરો. એક એક ગઝલ યાદ આવે છે મને, હું ગાઉં તમે જો આ પાડો તો. હલો, તમને બધાને કદાચ ગીત યાદ હોય જગજીતસિંહ, યે દોલત ભી લે લો યે શોહરત ભી લે લો ભલે છીન લો મુજસે મેરી
मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज की कश्ती वो बारिश का पानी, वो कागज की कश्ती वो बारिश का पानी, वो कागज की कश्ती वो बारिश का पानी। बालपण ना दिवसों याद करो, कोई पण मानस પોતાના ગોલ્ડન ડે ને અત્યારે તમે કહો ને કે તમારો સૌથી શ્રેષ્ઠ સમય એટલે એમ કહે બાળપણ હો ભાઈ, આ એ જલસો હતો ખરેખર. નાના હતા ને ત્યારે આપણે આપણા પપ્પાના બૂટમાં પગ ભરાયો, બધાએ કર્યું હોય, એના ચપ્પલમાં પગ મૂકીને હાલવાની કોશિશ કરી હોય. સાલું નાના હતા ત્યારે આપણે જલ્દી મોટા થવું, મોટા થયા ત્યારે જ ખબર પડ્યું કે આહા આ તો ખોટું થઈ ગયું, આના કરતા નાના હતા તો વધારે સારો જમાવટ હતો. मोहल्ले की सबसे निशानी पुरानी, वो बुढ़िया जिसे बच्चे कहते थे नानी, वो नानी की बातों में परियों का डेरा, वो चेहरे की जुरियों में सदियों का फेरा, भुलाए नहीं भूल सकता है कोई वो छोटी सी रातें, वो लंबी कहानी, वो कागज की कश्ती वो बारिश का पानी, वो कागज की कश्ती वो बारिश का पानी. आपने आवड़े आखो तो आ बदाय गासे क्यारेक पण બાળપણ ભૂલાતું. આપણને હજી તો આપણે નાના હતા ત્યારે રૂમાલ હતા જ નહીં, યાદ કરો એલકેજી એચકેજી તો હતા જ નહીં, સીધા પહેલા ધોરણમાં આવ્યા હતા અને ટકો કરીને આપણને તાણીને લઈ જવા પડતા હતા, ખબર છે. એક નિશાળમાં છોકરો બહાર બેઠો હતો, બીજા કોઈક નીકળ્યા ને વાલીએ પૂછ્યું કે કેમ બહાર બેઠો છો, અંદર જા. એ કે અંદર તો ભણાવે છે, ભણાવે છે. એ કે એક જણો આમ આમ ઘેટાને તાણીને જતો હતો ને, તો એક છોકરાએ પૂછ્યું કે ક્યાં જાઉં છો આને લઈ જાઉં, બોલો કે આને કાપવા લઈ જાય. ઓય ઓય આ એટલે રડું પડે તો કે મને તેમ કે આને ભણાવવા લઈ જાઉં છું. છોકરાએ નિર્દોષતાથી કીધેલું. અને અમારી શેરીમાં ઓલી જોડિયા રસ્તા હતા ગામડામાં, ત્યાં લીહોટા જોયા ને, તો મારા બાપુજી મને કે બેટા પોલીસની ગાડી આવી લાગે. મેં કે નારાયણ ના, આમાં રમુડા નિહાળે લઈ ગયા, તાણીને લઈ જવા પડતા ને ટીંગાટોડી કરીને આપણને, તમે જુઓ કારણ કે આપણને સાહેબો ભણાવતા, નરભય શંકર દલપતરામ હા ઉમા શંકર, કાનમાંથી વાળ દેખાતા હોય, ખબર છે ને એવા સાહેબો કડક છે, રાતે સપનામાં આવતા આપણને. હા એવા બધા માસ્તરો છત્રીવાળા, ખબર, ધોતી પહેરેલી હોય. અને જાજા ભાગે અમારી અમારા સમાજે વિદ્યાદાન કર્યું, શરૂઆતમાં તો બધાના બ્રાહ્મણ શિક્ષકો હતા અને ભૂકા કાઢી નાખે. પેરેન્ટિંગ સોલ્યુશન આપણું તો આ જ હતું ને, આપણી ઘીરે સાહેબ આવતા આપણી ચા પીવે ને આપણને માર ખવડાવતા. તમે જો આપણી ઘીરે આવીને આપણી ફરિયાદ કરે, આપણા બાપાએ બે ઠપકારે પાછા, એવો જ છે સાહેબ આને મારજો તમ તારે. આપણે અને આપણા દાદાને હું ધન્યવાદ આપું છું, એને કોઈ દી નિહાળ્યા એવા જ નહીં કોઈ. આપણા દાદા આપણા સાહેબને ગગલાવાનો આવ્યા, કોઈ ઘીરે મહેમાન આવે ને દાદાને કે બાપુજીને પૂછે કે તમારા દીકરા કે કામ કે રેશન કાર્ડ કેવડા હતા, તમારો દીકરો કેટલામ ભણે, એટલે બાપા આપણને પૂછે કેટલામ ભણે છે તું, એને મૂળ ખબર હોવી જોઈએ ને કે આ કેટલામ ભણે છે એમ. કારણ કે પાંચમું તે છોકરો બોલે પાંચમામાં આવતા વર્ષે હતો, ગયા વર્ષે હતો, હવે સાતમાં આવી ગયો, આ એ બધું એક જ કહેવાય, એક જ લાગતું હતું. તો કહેવાનો અર્થ કે રેશન કાર્ડ બહુ જોરા જોરદાર જોવા જેવી ઘટના. આપણા આપણા દાદાનું રેશન કાર્ડ તમે તપાસો, ચાર ફયું ચાર કાકા, એક તો ગુજરી ગયા હોય, એ તો રેશન કાર્ડમાં જ ન હોય. હે અને હવે તમે સિંગલ ચાઇલ્ડ થઈ ગયા, તમે જુઓ અત્યારે એકનો એક છે, એ માનતાનો છે અને કોઈના બાપનું માનતો નથી. આજે છોકરા બગડીને ધૂળ થયા ને એનું કારણ આ છે, માનતાના છે. તમે એને કહો ને કે એબીસીડી બોલે આન ખંભાવ લાડે. અને અમે અમારે એક દાખલો થાય, હું ને વિમલને અમે ઘણી વાર પ્રોગ્રામોથી કોઈ અમને ભાવપૂર્વક ઘરે લઈ જાય બિચારા, એટલે છોકરા આવડા કપડા હોય પોતરા આવે કે બેટા વિમલભાઈ પણ શિક્ષક છે અને સાંઈરામ પણ શિક્ષક છે, હા મારો દીકરો એમ કે એ પેલી રાઇમ્સ બોલો તો, એટલે અમને એક રાઇમ્સ સંભળાવવામાં આવે. આવું અમારે બહુ બધું વાર થાય છે, અહીંયા નથી થયું પણ આમ બહુ બધી વાર થાય છે. એટલે છોકરો રાઇમ્સ બોલે કે જોની જોની યસ પા પા, અને હવે બિચારો એને આ પ્રદર્શનની વસ્તુ થઈ ગઈ છે ને, બાળકના ઇંગ્લિશ આવડે છે એમ, કાં તો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર એવો માન. બસ બસ મેં કીધું આવડી ગયું બેટા, બહુ સરસ. હવે જોની જોની અમે એટલી બધી વાર સાંભળ્યું છે કેતનભાઈ, અમને ઝેર થઈ ગયું છે જોની જોની, કે અમે તો કંઈ પૂછ્યું જ નથી કે તમારા છોકરાને રાઇમ્સ આવડે છે કે નહીં, અમે કંઈ પરીક્ષા લેવા તો આવ્યા નથી, પ્રોગ્રામ કરવા આવ્યા છીએ ભાઈ, તમારી ઘીરે આવ્યા. અને કેટલાક તો અમને છોકરાને લઈને આવે, ઓળખાશ
હવે આવડું છોકરું ગીંગોડા કાઢતો હોય ઊભું હોય, હવે એ જો અમારી કારકિર્દી આખી કેવી ગોટે ચડી જાય, આ નહીં ઓળખે તો શું થશે અમારું, ઓળખાશ આને ઓળખાશ. એટલે આવું મારી યાર બનેલા દાખલા કહું છું આ. એટલે બોલ ને ભાઈ, હવે તું તું તો બોલ. એટલે કે માયાભાઈ આહિર, હવે તને જ ખબર નથી કે આ માયાભાઈ છે સાંઈરામ છે પેલા તો, અને તું છોકરાને લઈને આવો છો આવા નંગ આવે અમારી પાસે. એક જગ્યાએ તમે હરખોડા બેન, મારા દીકરાને તેડો ને મેં બેન મેં મારાણ નથી તેડ્યો, મારે બે હશે ભૂકા કાઢ નાખેવા. મેં કીધું પણ મેં આડા જ જોયા છે, મેં કીધું આમ હૂતા જ હોય, હું આવું તો એ હૂતા હોય, હું નીકળું ત્યાં એ નીકળી ગયા હોય કીધું. એટલે મેં કીધું મેં મારાણ નથી તેડ્યા, તમારાને ક્યાં તેડું, પણ ખરેખર છોકરા છે. એટલે બાળકોની વાત જોની જોની યસ, અને ઝેર થઈ ગયું. પછી અમારે સૌરાષ્ટ્રમાં મસાલા માવાનું પ્રમાણ વધારે, હોની સ્પીડે જુવાનીઓ આવેલો જતો હોય હોન્ડા ઉપર, હોની સ્પીડ એની છે ધીમો પડેલ, સમજી લેવો આ થૂકવાનો થયો છે. કાઠિયાવાડમાં હેલ્મેટનો કાયદો આજે હાલ્યો નથી ને કોઈ દી હાલવાનો નથી, કારણ મૂળમાં માવો છે. 135નો માવો કહે ને, પછી હેલ્મેટ જો પહેરે ને, હા હેલ્મેટ પહેરે થૂકવાટાને ભૂલાઈ જાય, ઓય બા ટાપ કરતો પડે હેઠો. સિરિયસલી માવાએ સૌરાષ્ટ્રના યુવાનોને ખાલી માવા ખાઈને થૂકવાની છૂટ આપવામાં આવે ને, એક જ વર્ષમાં તાજમહેલ જેવા બિલ્ડિંગને લાલ કિલ્લો કરી નાખે આ લોકો, એટલા સક્ષમ છે. માવા એવો ઉપાડો લીધો 135નો 120નો, આ 70 રૂપિયાનો એક માવો થાય અમારે, વાત જાવ છોકરા અમારે ભૂકા કાઢી નાખે એવા. અને મેં પછી જોની જોનીનું કાઠિયાવાડી વર્ઝન બનાવ્યું, જગદીશ જગદીશ હા વા વા માવો ખાડો ના વા વા 135 હા બાપા, એક કાકા ખાલી ચૂનો ના બાપા, હાચું બોલ ના બાપા, મોઢું ઉગાય હા હા. કોઈ જગદીશ હોય તો માફ કરજો ભાઈ, આ અમારે આ માવાની. અને એક જીગો કરીને અમારે ઢોલક વાદક, આજે નથી આવ્યો, ઢોલક વાદક એવો હોય છે એ જીગાને અમારે કહેતા હોય, એને એને કંપની ફોલ્ટ છે, એને બોલવામાં સાયલન્સર પ્રોબ્લેમ છે, એટલે એક સાઈડ જ બંધ. અને કંઈક થઈ ગયેલું બહુ શરદી નાનપણમાં રહેતી હોય છે, એની આમ હાઇટ 6.6 ફૂટ, અમિતાભ બચ્ચન જેવો અસલ આમ, અને એ અમિતાભ બચ્ચન ડુપ્લી આમ, તમને અમિતાભ બચ્ચનની નબળી આવૃત્તિ હાલી હોય ને એવી લાગે, નબળી આવૃત્તિ. અને હેરસ્ટાઈલ ઓલા હિપી કટ રાખે, અને પણ એનો અવાજ છે ને એ ધવલભાઈ એકદમ સાયલન્ટ, આપણું મોની અમિતા મિત્યું, આપણા અવાજમાં મારું કઈ જાય, અવાજનું કરો શું કરો, અવાજનું કરો. હવે ઈગરભાઈની આ સ્ટાઈલ, અવાજનું તો ભાઈ આ કેમ થાય, મેં કે કઈ આટલા મનના નોકરી ઊંઘી મુંબઈમાં એક સ્પીચ થેરાપિસ્ટ ડોક્ટર મને મળ્યા, મને કે સાહેબ મારા લાયક કઈક હોય તો કેજો. આવું ઘણી વાર મિત્રો અમને મળતા હોય, ડોક્ટર જાણી તમે એક મિત્રનો અમિતાભ બચ્ચન જેવો અવાજ કરવો છે થઈ જાય, મને કે મોકલો 2-2.5 લાખનો ખર્ચો થશે. મેં ભાઈ 2.5 લાખ કે 2.5ની કાકી, 2.5ની કાકી અમિતાભ બચ્ચન જેવો અવાજ ઓડિયો આપ્યો. ને પછી ઘટના એ થઈ, ડૉક્ટર સ્પીચ થેરાપિસ્ટ બહુ હોશિયાર, એણે એમ કીધું કે ભાઈ તમારે 15 દિવસ મુંબઈમાં રહેવું પડે, હું તમને કહું 3 ટાઈમ દવા લેવાની, કોગળા કરવાના, અને અમિતાભ બચ્ચનના અવાજને સાંભળવાનો, એના જેમ તમારે બોલવાનું, કે તમે હિંકવાનું દવા લઈશ મરેજી બધી હિંકવાનું, તમે કે તમારે બોલવાનું અમિતાભ બચ્ચનના અવાજમાં, સૌ જમીન હિન્દુસ્તાન અસલામ વાલેકુમ, મેરો નામ બાદશાહ ખાન હૈ, અહીં આટલું બોલો. જીગો કે આ જમીન હિન્દુસ્તાન, અરે એમ નહીં, સૌ જમીન હિન્દુસ્તાન, આ જમીન હિન્દુસ્તાન, મેરા નામ બતકાને, અરે બતકાને, મેરા નામ બાદશાહ ખાન હૈ, મેરા નામ બતકાને, અડધાની મોટર 2.5નું કામ આપી જ ન હકે કોઈ દી.
વાહ બહુ અચ્છે કે તમે 15 દિવસ ભાઈ આવી ટ્રાય કરો સર જમીન હિન્દુસ્તાન અસલામ અલેકુમ મેરા નામ બાદશાહ ખાન હે અહીં તાં જમીન હિન્દુસ્તાન અસલામ અલેકુમ મેરા નામ બાદશાહ ખાન હે તમે કેટલી દવા લ્યો થઈ જશે ઓને ડોક્ટરે કાઢ્યો એને બરાબર 15 દિવસ અને પ્રેક્ટિસ કરી સવાર બપોર હા ડોક્ટરની કલાકોની મહેનત અને 15 દિવસ પછી કે તમે આવ્યો અમિતાભ બચ્ચનની સ્ટાઇલમાં અને તાળ કરતું પાટું માર્યું ડોક્ટરના દરવાજાને ડોક્ટરને નહીં અને ઉભો રહ્યો સર સમીર હિન્દુસ્તાન અસલામ અલેકુમ મેરા નામ બાદશાહ ખાન હે અહીં ડોક્ટર કે તું જા ભાઈ તું જા તેમાં નંદાની પતાઈ મેવી નહીં અને તાઈ આમને કહે વાહ રમા જી કરી નાખે બોલો શું કરે જી જી કરે જી અરે બચ્ચન સાહેબ એક સમય હતો ને સાહેબ શોલે ને આખી એક આખી પેઢી ને હજી શોલે બોલો આખા પિક્ચરમાં જય ભદુરી હાંજે જય ભદુરી નહોતી જય બચ્ચન હતી ને હા તો જય ભાભી હાંજે ઓલા લાઇટ કરતા ખબર ને બે ઓલા ટીમટમિયા ફાનસ કરતા એનો મતલબ કે રમેશ સીપીની ભૂલ કહું તમને લાઇટ નહોતી આનો મતલબ રામગઢમાં લાઇટ નહોતી તો ધર્મેન્દ્ર જે ઓલા પાણીના પંપ ઉપર ચડે છે એ પાણીનો ટાંકો કેવી રીતે હોય લાઇટ તો હતી નહીં મોસીજી ખબર છે હસીન પાણીનો ટાંકો ક્યાંથી હોય કારણ કે પાણીમાં ટાંકો તો પાણી ઉપર તો જ ચડે કે લાઇટ હોય એક નંબર પછી ગબ્બરસિંહ જેવો મેં સાધુ પુરુષ જોયો જ નથી એકદમ અજ્ઞાની હતો એકદમ અકિંચન પુરુષ હતો એને એ ખબર નથી કે હોલી ક્યારે છે એ બધું સાંભાને પૂત સાંભાયનું ગૂગલ હતું એકચ્યુઅલી અરે ઓ સાંભા કિતને કેટલા માણસો છે એ એને ખબર નથી તમે જુઓ કિતને આદમી થી હોલી કબ હે રે બીજું કે એને આગળ એને ઘરવાળીના કોઈ ફોટો જોયો સોલે એના ઘરવાળી છોકરા કાંઈ નહોતું એ કમાતો તો એ લૂંટતો તો કોના માટે એ મને હજી સમજાતું નથી માણસનો પોતાનો પરિવાર હોય તો એ લૂંટે એ બરાબર એનું કોઈ કોઝ જ નહોતો લૂંટવાનો એને શું કામ રામગઢ ઉપર આ બધી બધી હત્યાઓ કરી આખી સમજાતું જ સોલે પિક્ચર તમે જુઓ અમિતાભ બચ્ચન એટલે બધા પિક્ચર એક આખી આખી પેઢી વહી ગઈ રાજકુમાર સાહેબ કેવા જોરદાર સાહેબ હે હા રાજકુમાર સાહેબનો હજી અવાજ મને યાદ છે આ બધા હું કોલેજમાં ભણતો હતી આ શરૂ શરૂમાં કરતા પછી તો હાલી ગયો એટલે જરૂર ન રહી પણ મને અટાણે યાદ આવ્યું ભાઈ બંધો બેઠા છે ને એટલે એમ તો નવી નવી વાત કરતી એ રાજકુમારને ખબર છે રાજકુમારનો આમ ગળામાં એક મફલર રહેતું યાદ છે આમ આમ અને ઓલી હાથમાં એક હા એક પાઇપ રહેતી અને તમે અત્યારે સમજો ઈકો દેના થોડો જાની मुद्दे लाख वरा चाहे क्या होता है आखिर वही होता है जो मंजूर खुदा होता है हमारा नाम ब्रिगेडियर सूर्य प्रताप सिंह है प्रलयनाथ गुंडा स्वामी याद रहे जब हम तुम्हें मारेंगे वो गोली भी हमारी होगी वो वक्त भी हमारा होगा वो निशाना भी तुम्हारा हमारा याद रहिए कॉलेज ले अरे ये बोलो ये नहीं धवल भाई अपनी नाइट में एक जानी अरे जानते हो આ સંશોધન તમને કોઈ નહીં એને કોઈ દી કીધું રાજડિયા એને કોઈ દી કીધું પટેલ ઉપાધ્યાય આવું કીધું મહેતા આવું કીધું કોઈ દી મિસ્ત્રી કીધું કોઈ ના એને એક જ નાચમાં વાંધો હતો અને એમાંય જાની જાની કોઈ પણ ડાયલોગની શરૂઆત જાનીથી કરતો તમને આવી રીતે કોઈ સમજાવશે નહીં લ્યો તમે આવી રીતે હવે તમે કોઈ પણ રાજકુમારનો ડાયલોગ જો રાજકુમારનો ડાયલોગ જોજો તમને મજા જ એવા કરશે મજા જ એવું કરશે એ કયું હા સોલે જોઈને આવ્યા પછી છોકરાને કીધું મા બાપ બધા આવ્યા ઘરે છે તો ભાઈ જરાક રોમેન્ટિક મૂડમાં આવી ગયો પતિ દેવ કે નાચ બસંતી નાચ ભાઈ એને ઘરવાળી ઘરવાળી કહેવા માંડ્યો રોહડામાં જાતી રસોઈ કરો નાચ બસંતી નાચ તો આવડું કેણી ઉચડી ચડાવીને કે બસંતી એને કુત્તા કે સામે મત નાચડા બે ફડાકા નાખ ખાવ બાપાએ વકરાના હરા ફિલ્મ દેખાડવા જવાની છે એકલા એકલા જોઈ આવજો કે હવે ખરેખર પણ સાહેબ પિક્ચરો એક સમય હતો કેવા સરસ જીવનને સમજાતો એક
અમારે સસરા જમાઈ જાજા ભાગે ગામમાં સાસરિયું, ગામમાં પહેર્યું, રાજકોટમાં, ગાંધીનગરમાં એવું થતું હશે, અમદાવાદમાં એવું થતું હશે. એક જ પાનની દુકાનથી સસરોને જમાઈ બે 135નો માવો બનાવ્યો અને પછી આપ્યો સસરાએ જમાઈને. લગ્નના 10 વર્ષ થઈ ગયા હતા, પછી તો દોસ્તી થઈ ગઈ હોય. જમાઈએ ફાંકી ખાધીને સસરાએ વળી ન પૂછવાનો એક સવાલ પૂછ્યો, કુમાર કેમ પણ મારી દીકરી? આટલું પૂછે તો વાંધો ને. પછી એક ભેદી સ્માઇલ કર્યું જીગર ભાઈ, કે કેમ મારી દીકરી? આ ભેદી રહસ્યમય સસ્પેક્ટિવ સ્માઇલ હતું. આમાં કેતો કરા દેટા કે કેમ મારી દીકરી? અને બે વાર પૂછ્યું ને જમાઈ, એને નિગ્લેક્ટ કરું તો કે આમાં કે આ વિષયમાં જ પડાય નહીં એમ. 10 વર્ષ લગ્ન થઈ ગયા છે ને પતી ગયું બધું, સીધો કૂટાઈ ગયું. કેમ પણ મારી દીકરી કયો તો ખરા જમાઈ? આટલું કીધું ને અને જમાઈએ અડધો માવો મોઢામાં નાખ્યો કે બાપુજી રહેવા દો ને, કે તમે શાંતિ રાખો, જિંદગીની દઈ નાખી મારી હાવી, કાંઈ રહ્યું જ નથી મારી જિંદગીમાં. તો કે એમ? હા. પછી સસરાએ બહુ હારો જવું, બેટા તારી પાસે એક કટપીસ છે ને એનો આખો તાકો મારી પાસે છે. વિચારો મેં કેટલું સહન કર્યું હોય છે. પછી બે જણા બેઠા, ગાંઠિયા ખાધા, ચા પીધી. પછી કે તમને ખબર છે, સસરાએ કીધું કે એક જમાઈઓનું ગીત અંકિત તિવારીએ બનાવ્યું. તો કે એમ? શું બનાવ્યું? શું બનાવ્યું? સુન રહા હૈ ના તું, આ જમાઈઓનું ગીત છે, ના તબલાની જરૂર નથી. રો રહા હું મેં, સુન રહા હૈ ના તું, ક્યું રો રહા હું મેં. બધા જમાઈઓને લાગુ પડે છે, કારણ કે જયપુર કે ઉદયપુર લગભગ, હા જયપુર, રાવણ દહન થયો ને, રાવણ મંદોદરી જયપુરના હતા એવું એક વાત છે. એટલે જયપુરના લોકો રાવણને જમાઈ ગણે છે, એ જયપુરના જ લોકો રાવણને જમાઈ ગણે છે, બાકી બધા જ રાજ્યોમાં જમાઈને જ રાવણ ગણે છે, સિરિયસલી. પછી સસરાએ કીધું તો તને આ અંકિત તિવારીનું જમાઈનું ગીત છે સાંભળી? કે તો સસરાનું એક ગીત છે. જો તેરા હાલ હૈ વો મેરા હાલ હૈ, ઇસ હાલ સે હાલ મિલા, ટાલ સે ટાલ મિલા. આહા, સસરા જમાઈના સંબંધો એટલા. એટલે ગીતો, જૂના ગીતો તમે જુઓ કેવા સરસ ગીતો હતા આપણે બધા જેમાં મોટા છે. મને તો એક આખું ષડયંત્ર એવું છે કે બોલિવૂડના એક સમયના ગીતો હતા એ જીવન જીવવાની ક્યાંક પ્રેરણા આપતા હતા, ભલે પ્રેમમાં પણ. આખી એક પેઢી માટે પ્રેમ કરવાના ગીતો જ નથી અત્યારે. તમે જુઓ એક આખા ષડયંત્રપૂર્વક આપણે ગીતોને મારી નાખે, જેમાં જીવનનો સંદેશો હતો. હે, લાઈફમાં ક્યાંક ડિમોટિવેટ તમે થયા હો ને, ડિમોરલાઇઝ તમે થયા હો ને, તો એક ગીત તમે સાંભળી લો. આ હા હા, યાદ કરો જરા રફી સાહેબનું એક ગીત, યાદ કરો મુકેશજીનું, લતાજીનું એક ગીત, કે મને ને તમને કસમે વાદે પ્યાર વફા સજ વફા ગાવ ને યાર, મારી યાર ફરી વાર, તમે તમારા માટે ગાયું જ નથી કેટલા સમયથી, યાદ કરો. કસમે વાદે आहा, कोई किसी का नहीं ये झूठ है, नाते हैं ना तो का क्या, कसम वादे प्यार वफा से बात है बात. साहब जिंदगी ना वेदांत ना सूत्रों छे, हिंदी ना बॉलीवुड ना गीतो खाली नथी, एनो अर्थ छे. જિંદગી શબ્દથી યાદ આવ્યો, જિંદગી શું છે? કૃષ્ણ બિહારી નૂરનો એક શેર મને યાદ આવે છે સાહેબ, કે જિંદગી સે બડી કોઈ સજા હી નહીં, ઓર ક્યા જુલ્મ હૈ પતા હી નહીં. જિંદગી સે બડી કોઈ સજા હી નહીં, ઓર ક્યા જુલ્મ હૈ પતા હી નહીં, ઓર ઇતને હિસ્સો મેં બટ ગયા હું મેં, કે મેરે હિસ્સે મેં કુછ બચા હી નહીં. ઇતને હિસ્સો મેં બટ ગયા હું મેં, કે મેરે હિસ્સે મેં કુછ બચા હી નહીં. જિંદગી અબ જાય તો જાય કહાં, જહેર બાજાર મેં મિલા હી નહીં. જિંદગી અબ જાય તો જાય કહાં, ઝહેર બાજાર મેં મિલા હી નહીં, ઓર ચાહે સોને કી ફ્રેમ મેં જડ દો, આઈના ઝૂઠ બોલતા હી નહીં.
તો એક અંતાક્ષરી જેવી એક નાનકડી રમત તમને હું ભેટમાં આપું છું, પછી આપણે 10 મિનિટમાં કાર્યક્રમ પૂરો કરીએ. ઊભા થાય અને મારા જભાના હમ છે, ઊભો છું તો આ જભો ફાટશે, હું તો કઈ જવાનો નથી. તો જિંદગી કેવી, કેટલા સરસ મજાના ગીતો આપણને મળે છે ભાઈ. વિમલભાઈ તને યાદ હોય તો એકાદ કડી કે જિંદગી શબ્દ આવતો હોય છે, કોઈ પણ ગીત એક અડધી જ કડી આપણે આખું ગાવાનું જરૂર નથી, એટલું બજેટ નથી. જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના, કિસને જાના. વાહ, જિંદગી કે સફર મે ગુઝર જાતે હૈ જો મકામ વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે. જિંદગી હર કદમ જંગ હૈ, જિંદગી મોત ના બન જાય સંભાલો યારો, જિંદગી મોત ના બન. આ બહુ સરસ, હવે આપણે આ ખાલી સેમ્પલ આપું છું, ઘરે જઈને તમારે પછી આખી તમારી રીતે બનાવ. જેમ તમે અંતાક્ષરી ફ્રી ઓફ રમો છો ને, એમાં કોઈ ખર્ચો નથી, આપણી પાસે વેરંટેજ વગરની આઈટમ છે. ખર્ચો થાય તો ગુજરાતીઓને ન પોસાય, ખર્ચા વગરનું હોય તો બધું જ આપણે જોઈ તો મરચાની ભજીયાની અરે ચટણી તો ફ્રી જ જોઈ ને આપણે, યુ નો. તો જિંદગી શબ્દ જેટલામાં છે ને, જેટલા ગીતો આવા ગીતો ગોતવાના ગુજરાતી હિન્દી બીજી કોઈ ભાષામાં તમને આવડતો હોય તો, અને પછી અહીંયા જિંદગી કેન્સલ કરી અને પત્ની મૂક અને ફરી વાર ગા, જો મજા લ્યો તમે આની. પત્ની આ મોત ના બન જાય સંભાલો યારો. લાઈવ છે ચાલુ અને તારા પત્ની સાંભળી જ રહ્યા છે, ગા ગા. પત્નીઓ કા સફર હૈ કૈસા સફર, કોઈ સમજા નહીં કોઈ જાના નહીં. પત્નીઓ કે સફર ગુઝર જાતે હૈ. આહા, કેટલા ભયન, કેટલી મજા છે. નાની નાની બાબતોમાં મજા પડી જાય. આવા ગીતો ગોતજો ઘરે જઈને, ભેગા કરજો તમે. પત્ની હર કદમ એક નઈ જંગ હૈ, કેટલું પરફેક્ટ સોંગ કોકે લખ્યું હશે. પોતાની આપવીતી કવિએ કીધી છે. આમાં કવિ શું કહેવા માંગે છે ને, આપણે સમજ્યા જ નથી. આજે 50-50 વર્ષ પછી હું તમને સમજાવું છું. જેટલા ગીતોમાં ચાંદ છે, ચાંદ એટલા ગીતોમાં ચાંદ કેન્સલ કરો ને સાંઠ મૂકો. સાંઢની કસાંઢ હો યા આફતાબ હો, જો ભી હો તું ખુદા કી કસમ લાજવાબ હો. સાંઢની તું આયે તો આયા મુજે યાર ગલી મેં આજ સાંઢ નિકલા. જાને કિતને દિનો કે બાદ ગલી મેં આજ સાંઢ, સાંઢ સી મહેબૂબા હો મેરી કબ એસા મેને સોચા થા. હા તુમ બિલકુલ વૈસી હો જૈસા મેને સોચા. એટલા ગીતોમાં મોહબ્બત છે ને, મોહબ્બત એ મોહબ્બત કેન્સલ કરો ને પડોશન મૂકો. પડોશન કી જૂઠી કહાની પેરોએ, કહાની પેરો બડી ચોટ ખાઈ જવાની પેરોએ, મુજે તેરી. તમે ગાજો કે પડોસન કા સહારા મિલ ગયા, પડોસન મર નહીં સકતી, પડોસન જિંદા રહેતી. આનંદ તો તમારી અંદર. એક જણો છોકરો ઉભો રહ્યો મૂર્તિકાર પાસે, શું કરે છે બેટા, એ અડધી કલાક ઉભો રહ્યો, ટેસ્ટ મૂર્તિ બનાવે. હું તમે મૂર્તિ બનાવો છો ને જોઈ રહ્યો છું. એટલે મૂર્તિકારે બહુ સરસ જવાબ આપ્યો કે મૂર્તિ હું નથી બનાવતો, મૂર્તિ તો આની અંદર પડી જ છે, હું તો વધારાનો કચરો દૂર કરી રહ્યો છું.
વાતનો પ્રાણ એટલો છે કે તમારી મારી અંદર આનંદ પડ્યો જ છે મારા વાલા. આ 9 વાગ્યાના તમે બેઠા છો અને જુઓ 1 વાગ્યો, આ 4 કલાકથી તમે જે આનંદ કરો છો, જ્યારે તમે હસો છો, પ્રસન્ન હો છો ને, ત્યારે તમે નિર્વિચારો છો. આ સમાધિની અવસ્થા છે. અત્યારે તમે વિચાર નહીં કરીએ કહો સાંઈ રામે આ કાળો જેવો પહેર્યો ને આ સફેદ માંથી કરવો જોઈએ. જો હવે આવશે વિચાર તમે, આ રામ ભગવાન સફેદ પર પ્રિન્ટ કર્યા હોય તો આથી સારા લાગે, આવો વિચાર અત્યારે 4 કલાકમાં તમને આવ્યો નથી, હવે આવ્યો. જો અટાણ મેં તમને કીધું એટલે ઢાયેલા. સાચી વાત છે, બજેટ નતું સફેદનું. મુદ્દો એ છે કે જ્યારે તમે હસો છો ત્યારે નિર્વિચાર થઈ જાઓ છો. અને સાહેબ 1 કરોડનું દાન તમે ન આપી શકો, કાંઈ વાંધો નહીં, મુબારક, ડોનેટ યોર સ્માઇલ. હસો તો ખરા યાર, અવારના ભોરમાં કોઈ માણા તમને હામો મળે, તમારા ગામમાં રહે છે, તમે એને ઓળખતા ન હો. અને આ ફોરેનનો મેં નિયમ જોયો છે, કેતનભાઈ આ બધાના આશીર્વાદથી 32 વખત વિદેશ જવાનું બન્યું છે, 3-1 પાસપોર્ટ પૂરા કર્યા છે ગામના ખર્ચે. અને ફોરેનમાં 20 વર્ષની દીકરી પણ હામી મળે ને આપણે ઓળખતા ન હોય, એને ખબર છે કે આપણે વિઝિટર છીએ, હેલો ગુડ મોર્નિંગ, આટલું કહે છે, સ્માઇલ આપશે. હા, કોઈ પણ માણસ હજાયણો આપણને મળે વિદેશમાં, એ ટ્રેનમાં મળે, ફ્લાઇટમાં મળે, હલો સ્માઇલ આપે, ગુડ મોર્નિંગ કહે, સ્માઇલ આપે. અને આપણે તારા જાણીતા મળે ને એ જ કતરાતા હોય, હા ક્યાં હવાના પોરમાં મળ્યો, કાલથી ઘ 4-5 નીકળવાનું કેન્સલ. અરે લે, આપણે આપણે એક સ્માઇલ માટે કંજુસ છીએ યાર. એટલે ડોનેટ યોર સ્માઇલ, આ કરવા જેવું કામ છે. અને એટલા માટે કે 40 લાખની ગાડીમાંથી જીગરભાઈ કે કેતનભાઈ જેવો માણા કદાચ કોઈ રેકડીવાળા સામે સિગ્નલ ઉપર ઉભો રહીએ અને સવારના પોરમાં ફ્રેશ 10:30 વાગે આમ જાતા જાતા હે રામ રામ ભાઈ મોજમાં આટલું પૂછશે તો કદાચ એવી શક્યતા છે કેતનભાઈ કે એ માણા જિંદગીથી હારી ગયો હોય અને ખિસ્સામાં માકડ મરવાની દવા પી જવાનો હોય, રાખીને બેઠો હોય, અને તમારા જેવો મોટો માણા આટલી મોંઘી ગાડીમાંથી મને રામ રામ કરે, આ મને ક્યારે ઓળખતો હોય છે? આ વિચારમાં વિચારમાં ટકી જાય, જીવી જાય, તો એને જીવાડવાનો તમારા ખાતામાં બેલેન્સ થશે. એક સ્માઈલ થી કોક જીવી જાય સાહેબ. જીવવા માટે બહુ બધી ખાલી ઓક્સિજનની જરૂર નથી, આ કઈ એવું નથી. આપણે મુદ્દો એટલો કહું, એટલે હસતા રહેજો, સાવતા રહેજો, હસકે બોલા કરો, બોલાયા કરો, આપકા ઘર હૈ આયા જાયા કરો, ઓર મુસ્કુરાહટ તો જિસ્મ કા જેવર હૈ દોસ્તો, મુસ્કુરાના ન ભૂલ જાયા કરો. ત્યારે ભગવાન રામની સાક્ષી આવા ગરબા જ્યારે કર્યા હોય ત્યારે હું રીટાબેનને ફરી ફરીને ખૂબ અભિનંદન, એકવાર ખૂબ તાળીઓના ગગડાટથી આપણે પહેલા જ આયોજનને આવા અદ્ભુત રીતે જેમને સાકાર કર્યું હોય બધા સ્વયંસેવકો માટે ખૂબ તાળીઓ. આખી એક ટીમ હોય ત્યારે થાય, વિચાર આવે અને પછી એક ટીમ એક્ઝિક્યુટ કરતી હોય, આટલા સરસ રીતે શાલીનતાથી આવું સરસ આયોજન કર્યું હોય ત્યારે વર્ષો વર્ષ આયોજન વધે અને આમાં સારામાં સારા વર્ગના પરિવારના લોકો આવે જોડાય. મારી દ્રષ્ટિએ હાલો ભગવાન રામના નામે આપણે ભેગા થયા છીએ, રામના નામે 9 દિવસ તમે ગરબા રમ્યા છીએ વિમલભાઈ, આપણે બધા ભેગા મળીને હનુમાન ચાલીસા ન કરવા જઈ. આ આ ઉત્સવની ઉજવણી, હે 22મી જાન્યુઆરીએ આપણો રામલલ્લા આપણી ધરતી ઉપરના મર્યાદા પુરુષોત્તમ રાઘવ ભારતની ભૂમિ ઉપર મંદિરમાં પ્રતિષ્ઠિત થવાના હોય ત્યારે હાલો આપણે બધા ભેગા મળીને હનુમાન ચાલીસા ગાઈ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુબર બિમલ યશ જોદાયક ફલચા બુદ્ધિહીન તનુ જાનકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ દિહુ લોક ઉજાગર રામ દૂત અતુલિત બલ ધામા અંજની પુત્ર પવન સુત નામા. સાથે મળીને બધા 4 મિનિટમાં હાલો બજરંગીને પ્રાર્થના કરતા જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ તિહુ લોક ઉજાગર રામ દૂત અતુલિત બલ ધામા
अंजन पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगे कुमति निवार सुमत के संगे कंचन वरण विराज सुबेशा कानन कुंडल कुंजित केश हाथ वज्र अरु गजा विराज कांधे मूंज जनेऊ साज शंकर सुवन केसरि नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहार रामचंद्र के काज सवार लाए सजीवन लखन जियाए श्री रघुवीर हर्ष उर लाए रघुपति कीनी बहुत बड़ाए तुम मम प्रिय भरत सम भाई सहस्र बदन तुमरो यश गावे अस कहि श्रीपति कंठ लगा सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहीषा यम कुबेर दिक्पाल जहाते कवि गोविंद कह सके कहाते तुम उपकार सुग्रीव ही कीना राम मिलाए राजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जान युग सहस्र योजन पर भानु नीलो ताहि मधुर फल जान प्रभु मुद्रिका मिलि मुख माहि जल दिलांद गए अचरज नाहि दुर्गम काज जगत के देते सुगम अनुग्रह तुमरे देते राम दुआरे तुम रखवारे होत मया ज्ञा विधु पैसार सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहु को डरना आपन तेज सवारो आपे तीनों लोक हाँकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे कासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत पीरा संकट ते हनुमान छुड़ाए मन क्रम बचन ज्ञान जोला सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन बल पावे चारों युग प्रताप तुम्हारा है पर सिद्ध जगत पुरिया साधु संत के तुम रखवारे असुर निकंदन नाम दुलारे अष्ट सिद्धि नवनिधि दाता अस्मर दीन जानकी माता राम रसायन तुम्हारे दासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख धरई संकट कटे निके सब पीरा जो सुमिरे हनुमत बल बीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाय जो सत बार पाठ करे कोई झूठ ही बंदी वहां से हो भोले हो पढ़े हनुमान चालीसा होय से दिशा की डोरी तुलसीदास सदा हर जेरा कीजे नाथ कर मंदेरा पवन तनय संकट हरन मंगल मूर्ति हो राम लखन सीता सहित हृदय बसो सुर बोल सियावर राम चंद्र की जय रघुवीर राम चंद्र की जय उमापति महादेव की जय वृंदावन कृष्ण चंद्र की जय बोलो भाई सब संतन की जय सत्य सनातन धर्म की जय सीता राम राजा राम राजा राम सीता राम सीता राम राजा राम राजा राम सीता राम ओ रघुपति राघव राजा राम पतित पावन सीता राम रघुपति राघव राजा राम पतित पावन सीता राम सीता राम सीता राम भज प्यारे तू सीता राम सीता राम सीता राम भज प्यारे तू सीता राम रघुपति राघव राजा राम पतित पावन सीता राम रघुपति राघव राजा राम पतित पावन सीता राम रघुपति राघव राजा राम पतित पावन सीता ओ
बोलिए रामचंद्र भगवान की, भारत माता की, नमः पार्वती पते हर हर महादेव। आभार, जय जय श्री राम।